भगवान हेलचो मारो खांडली पसार थो अमलार्जुन ना वृक्ष तूटी पड़ा एनी अंदर थी बे जीव निकल्या देव जेवी जेनी क्रांति भगवान ने पगे लाग्या आकाश मार्गे भगवान ना धाम में चाल्या गया। सुखदेव जी महाराज जयरे आ लीला परीक्षित ने कहे छे ने त्यारे परीक्षित के सुखदेव जी कहे छे महाराज आ बे जीवात्माओ निकल्या अने ऊपर चाल्या गया एनी कथा डिटेल में सांभळवानी मारी इच्छा। सुखदेव जी कहे छे राजन ते बहु सरस प्रश्न कर्यो લોકોને માર્ગદર્શન મળે એવો સરસ મજાનો પ્રશ્ન તે પૂછ્યો છે। કુબેરના બે દીકરા છે મણિગ્રીવ અને મણિગ્રીવ ને બીજું નામ શું હતું આ બે દીકરાઓ કુબેરના છે। એક દિવસ અપ્સરાઓની સાથે ગંધર્વ કન્યાઓની સાથે એક તળાવની અંદર સ્નાન ક્રિયા કરે છે। નારદજી ત્યાંથી નીકળે છે એમની મર્યાદા રાખતા નથી। નારદજી એમને શાપ આપે છે કે તમે જળ બની જાઓ। બંને ભાઈઓને કુબેરના સંતાનોને એમ થાય છે કે અમે ભૂલ કરી। નારદજીની માફી માગે છે, નારદજીને પ્રાર્થના કરે છે કે અમારી ભૂલ થઈ ગઈ, આવી ભૂલ અમે કોઈ દિવસ નહીં કરીએ, અમને આ શાપનું પ્રાયશ્ચિત આપો। નારદજી કહે છે કે તમે ભવિષ્યની અંદર થનાર કૃષ્ણ અવતાર વખતે એમના માતા પિતા નંદ અને યશોદા એના આંગણાની અંદર તમે વૃક્ષ થશો, કૃષ્ણ કન્યાનો જ્યારે તમને સ્પર્શ થશે ને ત્યારે તમારો ઉદ્ધાર થશે। આને શાપ કહેવાય કે આશીર્વાદ કહેવાય? સંતોના શાપની અંદર પણ આશીર્વાદ છુપાયેલા હોય છે। શ્રવણના માતા પિતા આંધળા છે, શ્રવણ કાવડની અંદર બેસાડી યાત્રા કરવા નીકળ્યા છે। દશરથ રાજા શ્રવણને બાણ મારે, શબ્દ ભેદી બાણ મારે, શ્રવણનું મૃત્યુ થાય છે। દશરથ પાણીનો ઘડો ભરી શ્રવણના માતા પિતા પાસે આવી પાણી પાય છે। માતા પિતા પૂછે છે કે તું કોણ છે, શ્રવણ તું બોલતો કેમ નથી? રાજાને બીક છે કે આ ઋષિ છે, અંધ છે, એનો એકનો એક દીકરો એનું મરણ થયું છે, મને શાપ આપશે, અને ખરેખર શાપ આપ્યો। દશરથ રાજા કહે છે કે હું અયોધ્યાનો નરેશ અજ અને ઇન્દુમતીનો દીકરો રાજકુમાર દશરથ છું, અજાણતા મેં શબ્દ ભેદી માણ માર્યું, તમારા પુત્રનું મરણ થયું છે। અંધ ઋષિ શ્રવણના માતા પિતા દશરથને શ્રાપ આપે છે કે અમે જેમ અમારા પુત્રના વિયોગની અંદર ઝૂરી ઝૂરીને મરીએ છીએ એવી રીતે તારો અંતકાળ નજીક આવશે, ત્યારે તાર ચાર ચાર દીકરા હોવા છતાંય એક પણ દીકરો તારા મૃત્યુ વખતે હાજર નહીં હોય। દશરથ રાજાને ત્રણ રાણીઓ છે પણ એકી સંતાન નથી। દશરથ રાજા શ્રાપને માથે ચડાવે છે। દશરથ રાજા એને એમ થાય છે કે શાપ તો આપ્યો પણ ઋષિએ સાથે એવું કહેલ છે કે ચાર દીકરા હોવા છતાંય એકેય દીકરો હાજર નહીં હોય, એટલે દશરથને એમ થાય છે કે મારા ભાગની અંદર પુત્ર પ્રાપ્તિ તો છે। ત્યાર પછી દશરથ રાજા વશિષ્ઠ પાસે સલાહ લેવા જાય છે અને કહે છે કે બાપજી મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે। ત્રણ દિવસ પહેલાં તમને એક મેં વાત કરેલી કે દશરથ રાજાને એક દીકરી હતી, એનું નામ શાંતિ હતું, એના મિત્ર રાજા હતા, એને એણે દત્તક આપી દીધેલી અને એ પુત્રીનું લગ્ન શૃંગી ઋષિ સાથે થાય છે અને શૃંગી ઋષિ એ પુત્ર કામેષ્ઠી યજ્ઞ દશરથ રાજા પાસે કરાવે છે અને એ રીતે દશરથ રાજાને ત્યાં ચાર દીકરાઓ થાય છે। દશરથનો અંતકાળ નજીક આવે છે ત્યારે ભરત અને શત્રુઘ્ન કઈ કઈ રાજ્યની અંદર મામાને ત્યાં મહેમાની કરવા ગયા છે અને રામચંદ્ર અને લક્ષ્મણ ચિત્રકૂટની અંદર વનની અંદર છે, પાછળથી દશરથનું મૃત્યુ થાય છે। દશરથ રાજા કહે છે કે મને શ્રવણના મા બાપ દેખાય છે, આંધળા મા બાપ મને શાપ આપે છે કે તારે ચાર ચાર દીકરા હોવા છતાંય એકે દીકરો તારા મૃત્યુ સમયે હાજર નહીં હોય, આવું એને ભાષ થાય છે,
કૌશલ્યા રાણીને કહે છે, કૌશલ્યા મને આવું દેખાય છે, મને એમ લાગે છે કે મારું મૃત્યુ હવે નજીક આવ્યું છે, રામ ક્યાં છે, રામ ક્યાં છે, રામ રામ શ્રી રામ શ્રી રામ કરતા કરતા દશરથ રાજા પોતાનો પ્રાણ ત્યાગ કરે છે. આવી રીતે વિરહની અંદર પ્રાણ એના ત્યાગ થાય છે. માતા યશોદાજી અહીં કનૈયાને બાંધે છે, ખાંડણીયા સાથે બાંધે છે. ખાંડણીયાને ખેંચતો કનૈયો અમલાર્જુનના વૃક્ષની વચ્ચેથી પસાર થાય છે, વૃક્ષ પડી જાય છે, બે આત્માઓ બહાર આવે છે. પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે આ કથા મારે ડિટેલમાં સાંભળવી છે. સુખદેવજી પરીક્ષિત રાજાને નળ કુબેરની અને મણિગ્રીવની વાત કરે છે. કુબેરના બંને દીકરાઓ સંપત્તિના વેમની અંદર, બાપની સંપત્તિના વેમની અંદર એવા ઉચ્છૃંખલ બન્યા છે કે નારદજીની પણ મર્યાદા રાખતા નથી. નારદજી એમને શાપ આપે છે કે તમે જળ બની જાઓ, નંદબામાના આંગણાની અંદર વૃક્ષ બની જાઓ, કનૈયો તમને સ્પર્શ કરશે ત્યારે તમારો મોક્ષ થશે. આ બે વૃક્ષો આજે કનૈયાના સ્પર્શથી પડી ગયા છે, એમાંથી આત્માઓ બહાર આવ્યા છે અને દેવના જેવું સ્વરૂપ પ્રાપ્ત કરી ભગવાનના ગોલોકની અંદર વાસ થયો છે. આ રીતે અમલા અર્જુનની કથા છે. એ કૃષ્ણનું પોતાના શરીરનું આપણને ભાન કરાવે, આપણને ધ્યાન કરાવે એટલા માટે આ લીલાનું રહસ્ય કે કૃષ્ણનું ભજન કરવું, કોઈનો દ્રોહ ન કરવો, સંત પુરુષોનો દ્રોહ તો ખાસ ન કરવો. મારા તમારા જેવા કંઈક કહી દે ગામ કે એનું કોઈ અસર ન થાય, પણ મહાપુરુષો હોય ને એ કોકને કંઈક દુઃખી થઈ જાય ને દુઃખમાં કંઈક એવા શબ્દો એના મોઢામાં નીકળી જાય ને તો સામાવાળાનું અહિત થાય. એટલે આ રીતે યમલાર્જુનના મોક્ષની કથા કીધી. હવે પછી આપણે ચા પાણી તો પીવાઈ ગયા ને, ચા પાણી પીવાઈ આપણે ચાલુ રાખીએ. હવે પછી આપણે સુખિયા માલણનો પ્રસંગ લઈએ. સુખિયા નામની એક માલણ છે, વ્રજની અંદર ગોકુળની અંદર પોતે રહે છે અને ફળ ફૂલ વેચે, ફળ ફૂલ વેચે અને એમાંથી ગુજરાન ચલાવે. એણે ગોપીઓની પાછળ જ્યારે ફળ ફૂલ વેચવા જાય ને ત્યારે લાલાની વાતો કરતા જોઈ, એટલે પૂર્વજન્મનો કોઈ દેવી આત્મા હશે, એને એમ થયું કે નંદ બાબાનો લાલો, યશોદાનો લાલો છે, એની બધી ગોપીઓ વાતો કરે છે, આ લાલો કેવો હશે, મારે એના દર્શન કરવા જ. તે એક દિન નંદ બાબાના આંગણામાં આવી અને એમ કે કનૈયો જો બારો નીકળે ને તો દર્શન કરી લઉં. કનૈયો લાયકાત વગર દર્શન આપતો નથી, એટલે કનૈયો બહાર હતો જ ઘરમાં જતો રહ્યો, હાથ સાંભળ્યો ફળ લ્યો ફળ લ્યો, અંદર જતો રહ્યો. માલણ થોડીક વાર ત્યાં ઊભી રહી પણ કનૈયો બહાર આવ્યો નહીં. આવું ઘણા દિવસ સુધી કર્યું, કનૈયો દેખાય નહીં. એકવાર જોશી પાસે ગઈ, જોશ જોવરાવ્યા, મારે કનૈયાને દર્શન કરવા, જોશ જોઈ આપો. તો ઓલા કે કનૈયાને દર્શન કરવા જ એમને ન થાય, ક્યાંક નિયમ લેવો પડે. આપણે એમાં બધે બેઠા છીએ ને, કનૈયાને દર્શન કરવા આવે ને તો આજે માલણે નિયમ લીધો ને એવો આપણે કંઈક નિયમ લેવો, સમજ્યા? હું લેવો એ તમારે નક્કી કરવાનું, પણ ભગવાનના ભક્તિની આ માર્ગની અંદર કંઈક નિયમ લેવો પડે તો કનૈયો દર્શન આપે. માલણને કહે છે કે તું માળા ફેરવ, એ કે માળા મારી ન ફરે, એ કે ધ્યાન કર, મારે ધ્યાન ન થાય, મારે તો ફ્રૂટ વેચવા પડે. તો કે આરતી ઉતારવાની, કે આરતી બારતી મારે ન થાય. તો કે તે ભોગ ધરાવાનો, એ ભોગ ભોગ મારે ન ધરાય, માંડ રોટલા નીકળે છે, આખો ટોપલો વેચવું આખા દેમ તઈ, અને ક્યારેક જામફળ ન વેચાડાવે ને તો જાય છે ખોડી જાય છે, એમાં ભોગ ક્યાંથી ધરવા. તો પેલા ઋષિક પણ કાંઈક લેવું પડે. તો આમ કર, નંદ બાબાના આંગણાની ફરતી 108 પ્રદક્ષિણા તારે કરવી. તો ઓલી કે ઈ બહારો પૈસા નહીં ખર્ચ નહીં, ફ્રૂટ વેચવા છે, શેરીઓમાં ફરતા ફરતા, સમજ્યા? પણ કે કૃષ્ણને ધ્યાન કરતું જવાનું, કૃષ્ણનું નામ લેતું જાવ તારે મનમાં મનમાં, મોઢેથી બોલવું કોઈ ફૂલ લ્યો ફળ લ્યો ફળ લ્યો, ભાવનગરી જામફળ ભાવનગરી જમરૂખ એમ કરતું જવું, સમજ્યા? આસામમાંથી દ્રાક્ષ આવી છે, હિમાલયમાંથી સફરજન આવ્યા છે, પણ મનમાં મનમાં કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ. 108 પ્રદક્ષિણા માલણે શરૂ કરી. 2.5 વર્ષ થઈ ગયા, 2.5 વર્ષ થયા, 3 વર્ષમાં એક દી બાકી રહ્યો. માલણને એમ થાય છે 3 વર્ષનો નિયમ લીધું છે, 3 વર્ષમાં એક દી બાકી છે, કનૈયે હવે દર્શન ન આપ્યા તો હું ખરેખર કનૈયો દર્શન નહીં આપે. કનૈયો દરરોજ લી માલણ બોલે ફૂલ લ્યો ફૂલ લ્યો, કનૈયો કે તારું ભલું થાય તારું ભલું થાય તારું ભલું થાય.
જેટલી વાર ઓલી મનમાં બોલે ને કનિયો મનમાં બેઠો બેઠો, એટલે યશોદામાં કે કનિયા તું શું બોલેશ, કોને કહેશો ભલું થાય ભલું થાય? વળી કનિયો પાછો માતાને કંઈક માયા પાથરી દે ને માતા વળી ભૂલી જાય વાત કરતા હોય. હો એમ કનૈયા અહીંયા 3 વર્ષ સુધી માલડને આશીર્વાદ આપ્યા. હો ભગવાન છે ને કે સામે આવીને આશીર્વાદ આપે તો જ આશીર્વાદ આપ્યા એમ ન કહેવાય. કૃષ્ણ ભગવાન તો દ્વારકામાં હતા, પોરબંદરની અંદર પેલા સુદામાને બંગલા થઈ ગયા. વાત આવે છે ને સુદામાની વાતની અંદર આવે જ. તમે પેલું ભાગવત સાંભળ્યું હોય એમાં યાદ રાખ્યું હોય તો, પોરબંદરમાં સુદામો છે, કૃષ્ણનું પિતાંબર પહેરી ત્યાં બેઠો છે અને અહીંયા દ્વારકાની અંદર ને પોરબંદરની અંદર મેલ થઈ ગયા 2-3 ભોના. એમ ભગવાન જ્યારે આપે ને, આપણે માણસો આપીએ ને તો વિવેક રાખીએ, કોઈ 100 રૂપિયા માગવા આવ્યો હોય ને તો પહેલાં 75 આપીએ, પછી કે ખો નહીં થાય સારું હાલ. હો ભગવાન જ્યારે આપે છે ત્યારે અઢળક આપે, ભગવાન જોતો નથી, એવો દયાળુ ભગવાન છે. પણ આપણામાં સમજ્યા ને, આપણે બધા ખેતી કરતા હતા, હળ હાંકતા હતા, હળની ટૂંગો આપણા હાથમાં હોય, ખેડૂતના હાથમાં શું હોય, લોઢિયોનું હાંબેલું આ ધોહરું નાળ ને, કો હાંકતા હોય તો નાળ ને નાડું વરત ને રાહડી બધું હોય ને, એમાંથી ભગવાનને વિચાર તો કરો કેવા સુખિયા કર્યા. સલીના સોના પહેરતા ને તોય હારા કહેવાતા, ખાદીની જગ્યાએ જમાનો બદલતા વાર ન લાગે. અત્યારે ખાદી ઉપર પાછું આવ્યું છે, પાર્ટીમાં ગયા હોય ઘણા બધું જીન પહેરીને આવે, અહીં બે ચાર ખિસ્સા હોય ને પટ્ટા લટકતા હોય ને ફોટા પડાતા હોય ને, હા બસ એક બાજુ આમ મેન હલ્યા જતા હોય ને. સુધરેલો જમાનો, એટલે ભલા માણસ સુધરેલો જમાનો નથી. બેનને બગલમાં ગાલી ન હલાય, બાઈ માણા હોય ને 2 ડગલા આગળ પાછળ હલવાનું કહેવાય. અત્યારે સુધરેલા પાછો કેમેરાવાળો આમ હોય, મોઢું વળી આમ રાખીએ આપણે. ઓલા ભાઈ કાલે સારી એક્શન કરતા હતા, કાલે બહુ હસાવ્યા એને. મેં દેડીમાં પહેલી કથા કરીને એમનો પ્રોગ્રામ હતો, પછી 3જી કથા પાછી દેડીમાં કર્યો તો એનો પ્રોગ્રામ હતો, 4થી કથા પછી રાજકોટ કરી ન્યાય એનો પ્રોગ્રામ હતો, અને 7મી કથા એ કુકાવ માલે છે. એ ભાઈનો પ્રોગ્રામ થયો અમારે હારો, સમજ્યા ને, ઠાકોરજીની દયાથી હારા પોતે કલાકાર છે. આપણે પટેલ છે, વસોઈયા છે, સૌજીભાઈના મિત્ર છે પોતે, અને પોતે પરોપકારના કામ કરે. રાજકોટમાં એક ધીરુભાઈ રામાણી છે કોઠારિયાના, કોઠારિયામાં જમીન વેચીને તો કરોડોપતિ થઈ ગયા. જેમ ગરડી સાહેબ નથી આપણે કોક કહેતો, ગરડીને રવજી કહેતો કે દરરોજ 1 લાખનું તેને દાન કરે છે, 1 લાખનું દાન કરે છે, તેને આવક કેટલી છે વિચાર કરો. એ કંઈ હોય ઘર બાળીને તીર્થ ન કરે, હોય એ બધું ન આપી દેતા હોય કાંઈ, 1 લાખનું દાન કરતા હોય તેની આવક કેટલી છે. ભગવાન જ્યારે આપે ને ત્યારે આમ આપે, સમજ્યા. પૂર્વ જન્મના જો આપણા કર્મો હોય, ધીરુભાઈ અંબાણી છે એ ગયા હતા મિડલ ઇસ્ટની અંદર, પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવાનું કામ કરતા હતા. આપણે નથી મોટરસાઇકલ એ નાખી દે 2 ગેલન, 2 લિટર નાખી દે, 2 લિટર હં રફ કરીએ ને આમ, અને જેવો એલો આમ નાખે ને પૈસા ચૂકે ભૂમ આમ લીવર દઈને, જાણે આમ કે ઉજ્જૈનની લશ્કર લઈને કેમ પહોંચવાનું હોય ઉજ્જૈનની અંદર, એમ જાહું સમજ્યા ને. 2-4 જણા પેલા હડફેટે આવે તો ગાયું નામ ભરાવતા જાય કારમાં, ભલે ને પછી ગરાજમાં મૂકવી પડે. અભિમાન કોઈ દિવસ કરવું નહીં. અમલાર્જુનનો મોક્ષ થયો ત્યાર પછી આપણે સુખિયા માલણનો છે, સુખિયા માલણ ફળ વેચે છે. 3 વર્ષની અંદર 1 દિવસ બાકી છે. સુખિયા માલણને મનની અંદર સંશય થાય છે કે કનિયો મને દર્શન નહીં આપે, 3 વર્ષ પૂરા થવા આવ્યા, કનિયાને એમ થયું કે હવે આને છે ને બહુ દુઃખી નથી કરવી, નહીં પાછી જો બંધ કરી દે ને તો હાવ એના જીવનો મોક્ષ થતો અટકી જાય. છેલ્લો દિવસ આવ્યો, ફળ લ્યો કરતી સુખિયા માલણ આવી નંદ બાબાના ઘરના આંગણાની અંદર જેવી પસાર થઈને કનિયો તરત દોડતો ઓસરીની અંદર આવી. કનિયો કહે છે કે મને ફળ આપો માતા, મને ફળ આપો. માલણ કહે છે કે હું ફળ આપતી નથી, હું ફળ વેચું છું, તું અનાજ ઘરમાંથી લઈ આવી મને આપ તો હું તને ફળ આપું. તો કનિયો દોડતો ગયો અંદર. યશોદામાએ ઘઉંનો હુંડો તૈયાર રાખ્યો હતો, દળાવા જવું છે ને, કાકરા બાકરા વીણીને તૈયાર રાખ્યો હતો. કનિયાને ખબર
માતા જ્યારે દળનું કરતા હતા ને, કનૈયાએ પૂછ્યું કે બા તમે કેમ દળનું કરો છો, દરરોજ તો ગોપીઓ દળનું કરે, આજ તમે કેમ દળનું કરો? પણ ભગવાનને કંઈક લીલા કરવી છે. એટલે તો ભગવાન માતા યશોદાના હાથે એ ઘઉં તૈયાર કરાવે, કાકરા બાકરા કાઢી પવિત્ર કરે, હુંડો તૈયાર રાખ્યો છે. ગોપી આવે એટલી વાર, થોડાક મોડા પડ્યા હોત ને, ગોપી ઘઉંનો હુંડો લઈ જાત કલાલની ચીક્કીએ દળાવા. ભગવાને હુંડાની અંદરથી મુઠ્ઠી ભરી અને ઘરની અંદરથી ઓસરીમાં આમ દોડતા દોડતા આવે છે. ઘઉં ઢોળાતા આવે છે થોડા થોડા, આપણે એટલે વરરાજન પોંખે નથી, મગની મગની મુઠ્ઠી ભરીને પછી વરરાજો માયલો જાય, હું વેરતો જાય હોય ને એમ. કનૈયો, રાધિકા જયારે ગાંધર્વ વિવાહ કર્યા છે ને, તો ત્યારે ઓલું મગનું બધું બાકી રહી ગયું હતું. તો કનૈયાને એમ થયું કે આ બધા આમ કરે છે તો હું કામ કરતા હશે, તો મુઠ્ઠી ભરીને તો ઓટોમેટિક ઢોળાતી ગઈ. ત્યાંથી તો મગનો રિવાજ શરૂ થયો. વરરાજાને ઓલું કરે તે મગ પેલા ઓલું કઈક ખોજ્યું ખોકાવે, શું કે જળવાહવી, પછી ઓલા વધાવે ને માથે કઈક ધડકી રાખે કે રજાઈ રાખે ને. તો કૃષ્ણ ભગવાને આમ હુંડો આમ લેતા આવ્યા, ખોબો ભરીને વેરાતા આવ્યા ને, ત્યારથી આ પ્રથા શરૂ થઈ ગઈ કે કનૈયાએ એવું કર્યું તો આપણે કરાય. કનૈયો પોતાનો ખોબો જે કંઈ નાની સોની મુઠ્ઠી છે લઈ માલડના ટોપલામાં નાખ્યું અને માલડે એને દ્રાક્ષ આપી, સફરજન આપ્યા, જમરૂખ આપ્યા, બોર આપ્યા વગેરે. કનૈયા પાસે દ્રાક્ષની લૂંબ આવીને બધાને વેચવા માંડ્યો. વેચીને ખાઈ ભગવાન, ખાઈને ખવરાવે મનુષ્ય. વેચીને ખાય એ ભગવાન, ખાઈને ખવરાવે એ મનુષ્ય. આપણે જોઈજો પ્રસાદ હશે ને, પેલા ઓલા બે ચાર બટકા મોઢા મૂકી દે, પછી કે લ્યો પ્રસાદ, પ્રસાદ લ્યો ભાઈ, પ્રસાદ લ્યો. હગાવાલ આવે ને થોડોક વહેલો આપે, ઝાઝો આપે. આ મોહનભાઈ લ્યો લ્યો લ્યો, આ કાંતિભાઈ છે લ્યો થોડોક વધારે. ભલા મણા પ્રસાદ વેચવામાં પાર્શિયાલિટી ન કરાય, હરખો બધાને અપાય. હું ધ્યાન રાખજો, સમજવા જેવી વાત કહું છું તમને, પ્રસાદની અંદર પાર્શિયાલિટી ન કરાય. હગો વાલો આવે, પોતાનો છોકરો આવે, મુઠ્ઠી ભરાઈ જાય ને, મોઢાના વેરાય, નાની મુઠ્ઠી હોય ને, તમારી મુઠ્ઠી મોઢી મોટી હોય ને છોકરા નાની હોય. એક છોકરો હતો, એક શેઠને ઘેરી ગયો, ઓલા એની બા ભેગો ગયો હોય છે, તે ઓલા શેઠ કે બટા લઈ લે લઈ લે, આ દાળિયાનો ડબ્બો છે ને મુઠ્ઠી ભરીને લઈ લે. ઓલો છોકરો નથી લેતો, એ કે લઈ લે બેટા હું કહું છું ને લઈ લે. તો છોકરો આમ થોડોક આગો ખાઈ હોય, એની બા કે બેટા લઈ લે ને શેઠ કે લઈ લેવાય નહીં. શેઠે મુઠ્ઠી ભરીને છોકરાને આપીને તો ખિસ્સો આમ કર્યો, ખિસ્સો આખું ભરાઈ ગયું. પછી મા દીકરો બે હાલતા થયા, ઓલે બા કે તે મારું કયું ન કર્યું, શેઠ કહેતા તો ન લીધું. તો એ સમજ્યા, મેં તને કીધું તું મુઠ્ઠી ભરલ ભરી ન લેવાય છે, એ કે બા તને ખબર નથી મારી મુઠ્ઠી કેવડી હોય, મેં આખો ખોબો ભર્યો હોત તો એ કેટલાક ડાળી આવત. અને શેઠનો હાથ હું ઉભો ઉભો જોતો હતો કે એવડો મોટો હશે પાવરા જેવો, એ કામ કરીને નાખ્યું તોય મારી ત્રણ મુઠ્ઠી થાય એટલા ડાળી આવ્યા, તો ખિસ્સામાં હમાતા નથી. જો હોશિયારી કે ને કે હોશિયારી કઈ તમારો મારો ઈજારો નથી, હોશિયારી તો પરમ પિતા પ્રાણ અને પ્રકૃતિની સાથે આપે છે. મેં કોઈ વાત કરી છોકરાને, એક છોકરો હતો મેળો હતો ને, એક રૂપિયાનો હો પૈસા માગવા ગયો, બીજી દુકાને જઈને કે આ હો પૈસા છે, વજન બહુ કરે છે, મને એક રૂપિયો આપે ને. ફરતો ફરતો એની દુકાને સાંજે પાછો આવ્યો, ઓલા કે તું હવારમાં હો પૈસા લઈ ગયો તો એ કે, તો કે હા ઈ, તો કે આવું શું કામ કરસ, એ કે ક્યારેક કોક ભૂલ કરશે, ક્યારેક કોક ભૂલ કરશે, ફોને બદલે એક ફોને એક આપે તો એક પૈસાની કમાણી થાય, એમ બીજો ભૂલ કરશે તો બીજો પૈસો, એમ એકના બે રૂપિયા એમ થાય. વાણિયા વેપારીની બુદ્ધિ છે, ઓલા વાણિયાની બુદ્ધિનો એક દાખલો તમે સાંભળ્યો છે નહીં, ઘણાને યાદ હશે, ફરીથી કહી દો, નવા મેમ્બર્સ ગણાય છે, કદાચ એકાદાએ નહીં સાંભળ્યો તોય આમાંથી એકેય ભક્તિને માર્ગે વળે તો આપણું કામ થાય ને ભલામણ. હે, એક જણો જો આમાંથી ભક્તિનો માર્ગ લે ને તોય આ ભાગવત કથા હું વાંચું, મને એમ થાય ચાલો આપણું આ બે ત્રણ લાખ તો હું ટિકિટને આ તેમ ખર્ચીને આવ્યા આવ્યો છો વાંચવા માટે. આ લોકોને એમ થાય કે ગોર્ધન મામા કેમ કઈ એક 4 રૂપિયા લખાવતા નથી ઓલા ફાળામાં,
કઈ એમ થાય ને, ઘણા તો નામ આનું નામ નો આવ્યો ભાઈ. આટલા બધા બોલ્યા, ગોવિંદ કાકા મુંગળા બોલ્યા 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 બોલ્યા, પણ આ ગોરધનભાઈ નામ ક્યારે આવ્યું નહીં. 100 રૂપિયા ગયું ફાળામાં આપે છે. ક્યાં કડે વાત હતી રવજી? એક વાણિયો હતો બિચારો, જન્મથી આંધળો. હવે આંધળાને અત્યારે આંખીઓ વાળાને છોકરીઓ આપતા નથી, આંધળાને ક્યાંથી મળે? તો બિચારો એને એમ થયું કે હવે આ જન્મ તો છે ને, હવે આમને જાહે બાજપાઈના હાડુભાઈ તરીકે જેને ખબર હોય એને હસવું આવે, બીજા ન આવે. બાજપાઈ છે ને કોઈની પરિણો જ નથી. હવે એને હાડુભાઈ ક્યાંથી હોય? પરિણો ન હોય એને હાડુભાઈ ક્યાંથી હોય? આ મારા જોઈ બેઠા ગેલા ભાઈ આમ, પણ હવે પરિણ્યા ન હોય એને હાડુભાઈ ક્યાંથી હોય? તો વાણીએ વિચાર કર્યો કે હવે ભગવાનનું ભજન કરવા સિવાય બીજો એ કોઈ રસ્તો નથી. આ વખતે તો મળ્યું નહીં, પણ આ વખતે આવતે વખતે બે બૈરા કરવા જોલો છીએ, પણ ભગવાનને પસંદ કરી લઈને તો થાય. તો ભગવાનનું ભજન શરૂ કર્યું, બહુ ભજન શરૂ કર્યું, બહુ. અને આંધળો હતો ને, ઘરના માણસોને કંઈ કામ ચીંધે નહીં, એ એક બાજુ ખાઈ પી ખાવાનું દઈ દે, ખાઈ પીને બેસી રહીએ અને ભજન કરે. બહુ ભજન કર્યું, બહુ ભજન કર્યું. ભગવાન એક દી રાજી થયા. એ કે માગ માગ. ભગવાન એમ કે કેટલું માગશે? તો એને કીધું એવું માગ્યું, વચલા દીકરાની વહુ વચલે માળે સોનાની ગોળીમાં છાશ ફેરતી દેખું. ભગવાન એમાં તો આંધળો છે ને, આંખ્યો માગશે. તો વચલા દીકરાની વહુ, ત્રણ દીકરા ઓછામાં ઓછો હોય તો એ વચલો દીકરો થાય ને. એક હોય તો એક કહેવાય, બે હોય તો બે કહેવાય, અથવા મોટો નાનો એમ કયો. પણ વચલો દીકરો છે એમ કેવું હોય તો ત્રણ દીકરા જોઈ. અમારા ફૂલાભાઈ બેનના દેર છે ને, એમ ત્રણ દીકરા, મોટાનું નામ કેશું, વચલાનું નામ વિઠ્ઠલ, નાના નામ દિલીપ. ઓલો વિઠ્ઠલ નથી અહીં પેલું ગીત ગાતો? આજે બધા ક્યાં ખોવાઈ ગયા છે? આ કાલ કનૈયો આવ્યો, બધાને ગાય ઉતારવા લઈ ગયો ભેગો, લ્યો ગ્વાલ મંડળી ગઈ સાજે. તે વચલો દીકરો, એટલે ત્રણ તો દીકરા માઈ ગયા. ભગવાન કે સાહેબ બંધ કરે ને તો સારું, જલ્દી તત કે વચલો માળ. હવે ત્રણ માળનું મકાન હોય તો વચલો માળ થાય ને, પાંચ હોય તો થાય, સાત હોય તો થાય. કોઈ પણ એકી રકમ લ્યો, એને બે ભાગો શેષ વધે વચમાં મૂકી દો, એટલે વચલો માળ થઈ ગયો. અંગ્રેજી વર્ષની અંદર દર 4 વર્ષે એક લીપ યર આવે, એમાં ફેબ્રુઆરીની અંદર 29 દિવસ હોય. એ કેટલા જ નથી ખબર, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, કેટલા જ નથી ખબર, બધાને ખબર. એને લીપ યર કહેવાય. અંગ્રેજી વર્ષની અંદર 365 અને 1/4 દિવસ હોય, એટલે 4 વર્ષ તમે થાય એટલે 1 દિવસ વધે, એટલે એ દિવસ દર 4થે વર્ષે લીપ યરમાં નાખી દે. વર્ષના સંવંતના જે છેલ્લા 2 આંકડા હોય એને 4 ભાગો અને શેષ ન વધે એ વર્ષની અંદર લીપ યર આવે. 2000 હોય તો એને લીપ યર કહેવાય, 2001 હોય તો 0 0 અને એકડો થયો ને, એને 4 ભાગો 1/4 થાય એટલે લીપ યર ન હોય. 2002માં 0 અને 2ને 4 ભાગો તો અડધું થાય, એમાં લીપ યર ન હોય. 3માં ન હોય, 4માં હોય પાછું. 4 ને 2 ભાગો, 2 2 4 વાહે વધી 0, એ લીપ યર હોય. આપણે ક્ષય આવે ખબર, તિથિનો ક્ષય આવે, ચંદ્રમાની કળા એમાં ક્ષય આવે, એટલે દિવસ ઘટે. દર વર્ષે 5 દી ઘટે, 3 વર્ષે 15 દી ઘટે. અંગ્રેજી મહિનામાં ગુજરાતી વર્ષની અંદર 360 દિવસ હોય, અંગ્રેજી વર્ષની અંદર 365 અને 1/4 દર 3 વર્ષે અંગ્રેજી વર્ષની અંદર 15 દી વધે, દર 3 વર્ષે ગુજરાતી વર્ષની અંદર 15 દી ઘટે. 15 થી અહીંથી લીધા, 15 થી અહીંથી લીધા, ભેગા કર્યા, 1 મહિનો થયો,
દર વર્ષ દર ત્રણ વર્ષે એક અધિક મહિનો આવે. એટલે અંગ્રેજીનું કેલેન્ડર અને ગુજરાતીનું કેલેન્ડર લગભગ દર ત્રણ વર્ષે સરખા થતા જાય, એટલા માટે અધિક મહિનો આવે. અને ચંદ્રની કળા છે ને, એ કંઈક 27 કે 28 દિવસે ચંદ્ર સૂર્યની પૃથ્વીની આસપાસ એક આંટો ફરે, એટલે 27 28 દિવસ છે ને એ પૂરા 30 નથી, એટલે ક્ષય આવે. એવી રીતે અંગ્રેજી અને ગુજરાતી વર્ષ આગળ વધતું વધતું હાલે. સુખિયા માલણને ભગવાને દર્શન દીધા, એમ જે આંધળો છે ને એણે વચલા દીકરાની વહુ વચલે માળે સોનાની ગોળીએ છાશ ફેરતી દેખું, સોનાની ગોળીની અંદર છાશ ફેરે. નંદ બાબાને ત્યાં 9 લાખ દૂજે છે, છતાંય માટીની ગોળી છે. એટલે કનૈયાએ પાણો માર્યો ને માટીની ગોળી તૂટી ગઈ, આ વાણિયાએ સોનાની ગોળી માગી. વાણીઓ કૃષ્ણનું ભજન કરે છે, વાણીઓ આ દામોદર લીલાનું અવલોકન કરે છે, દર્શન કરે છે. વાણીયાને ખબર છે કે માટીની ગોળી માગીશ ને તો કનૈયો આવી અને ગોળીને ફોડી નાખશે, એટલા માટે સોનાની ગોળી વાણીયાએ માગી. વાણીયાની બુદ્ધિ જોવો, માફ કરજો અમને કોઈ ભાઈ હોય તો આપણે નિંદા કરવાનો કોઈ આશય નથી, આ તો હું તો વખાણ કરું છું. વાણિયાની બુદ્ધિના વખાણ આપણે કરીએ છીએ. વચલા દીકરાની વહુને વચલે માળે સોનાની ગોળીએ છાશ ફેરતી દેખું, બધું માગી લીધું, ભાઈ કાંઈ બાકી રહ્યું? માગવું તો ભગવાન પાસે આવવું, માગવું બને ન માગવું, નિષ્કામ ભક્તિ કર્મ કરે જાઓ. ભગવાન કે ગીતાની અંદર ભગવાને અર્જુને બાહેંધરી આપી કે જો કોઈ મારું ભજન કરશે ને આશા વગર એને હું કર્મના ફળ પ્રમાણે એને ચોક્કસ ફળ આપીશ, ફળની આશા નહીં રાખો. અને જે કંઈ આપણા સત્કર્મ થાય જેનું પુણ્ય મળે એ પુણ્ય ભાગવત ભગવાનના ચરણારવિંદની અંદર આપણે અર્પિત કરવાનું, તો કર્મનું વજન ન લાગે અને સુખ ભોગવવા માટે પણ જન્મ ન લેવો પડે. દુઃખના જે કર્મ છે પૂર્વ જન્મના એ આ દેહથી ભોગવીને પૂરા કરી નાખવાના. એટલે કર્મ ઝીરો થાય, જીવનું આત્યંતિક કલ્યાણ થાય. આ રીતે વાણિયાની કુશાગ્ર બુદ્ધિનો દાખલો આપ્યો. સુખિયા માલણને ભગવાને ખોબો ભરી અનાજ અંદર નાખ્યું, સુખિયા માલણને દ્રાક્ષ આપી, આ દ્રાક્ષ કનૈયો બધાને વેચે છે, માતા જશોદાને આપે છે, નંદ બાબાને આપે છે, વ્રજની અંદર જેટલા ગોપ અને ગોવાળિયાઓ છે બધાને કનૈયો આ દ્રાક્ષ આપે છે ને, છતાંય દ્રાક્ષ ખૂટતી નથી. યશોદા માને એમ થાય છે કે નક્કી આજ અન્નપૂર્ણા આપણે આંગણે આવ્યા હોવા જોઈએ. અન્નપૂર્ણા જ્યારે આપે ને આપણી કોઠીઓની અંદર અનાજ કોઈ દી ખૂટે નહીં. હો તમે પેલા કબાટ ભર્યા હોય ને લોખંડના, એની અંદર અનાજ કોઈ દી ખૂટે નહીં, તો એમ માનવાનું કે અન્નપૂર્ણા આપણા ઉપર પસંદ થયા. અન્નપૂર્ણા છે એ ભગવાનના દાસી છે, એટલા માટે ભગવાનને ભજવા. લક્ષ્મીજી જોતા હોય તો નારાયણનું ભજન કરવું, નારાયણનું ભજન કરવાથી લક્ષ્મીજી આપણને મળે. લક્ષ્મીજી એટલે નારાયણના પત્ની, કોઈના પત્નીને તમે ઘરમાં રાખો વાહન ભાંગી જાય ને, પણ એના પતિને આમંત્રણ આપો અને અમે કહો કે બેનને તમે ભેગા લેતા આવજો, બે જણા આવે સારી વાત. ભગવાનને ઘરમાં રાખીએ તો લક્ષ્મીજી ઓટોમેટિક આવે. ભગવાન પાતાળમાં ગયા હતા ને, લક્ષ્મીજી ગોતતા ગોતતા ન આવ્યા, બલિરાજાને રાખડી બાંધીને બલિરાજા કે બેન માગ માગ, એ કે આ દરવાને દરવાજે ઊભા છે એ મને આપો. બલિરાજા કે તમારે શું થાય, એ મારું સર્વસ્વ છે. આમ બેને પતિને છોડાવ્યા, લક્ષ્મીજીએ ભગવાનને ત્યાંથી મુક્ત કરાવ્યા. ત્યાર પછી ભગવાને વારા કાઢ્યા, 4 મહિના રોકાવાનું બાકીનું પોતાના ધામમાં. અને ભગવાનનું ધામ એટલે કયું ખબર, આ ભક્તોના હૃદય એ ભગવાનનું ધામ. ત્યાં કાયમ એક રૂમ બનાવીને ભગવાન ગોલોક રાખ્યું નથી, ભગવાન તો સર્વત્ર છે, તમારા મારા હૃદયની અંદર ભગવાન બિરાજે છે. કોઈ એમ કે કોઈથી જોવા નથી મળતા, કાઢો બીડી તો તમાકુ ગુટકા દારૂ આમલેટ બધું બારું કાઢો તો હમણાં દેખાય, એ હશે તો નહીં દેખાય.
શરમજનક વાત છે, પણ હવેલીની અંદર મુખ્યા જે હોય ને એ તમાકુ ખાતા હોય. જા કિશનભાઈ ને ઓલો ગીધોભાઈ ને બધા ઠાકોરજી ને પાછા ધરે લ્યો લ્યો. અરે ભલા મને ઠાકોરજી નું ભજન માફ કરજો, ના નિંદા નથી કરતો, માફ કરજો, પણ ઠાકોરજી નું સેવન કરતા હોય ને તમાકુ ઉલાળો એટલું આપણને ભગવાન નથી પ્રેરણા કરતો, અને ન કરતો હોય ને તોય સેવામાં એટલી ખામી છે. માફ કરજો, આવો મારો કહેવાનો અધિકાર નથી, પણ હવે ઘણી વખત મને જુસ્સો આવી જાય ને મને એમ થાય આમાં કોઈક એક જણો સમજે ને. હું ફરીથી કહું કે આપણા ગામમાં 50 પાનની દુકાનો, કોઈનો વેપાર બંધ કરવાનો મારો ઈરાદો નથી, પણ આમાં બેઠેલા નહીં ખાય ને તો બીજા 200 બીજા ભળશે, એ ભલખાતા. એક વાર યુધિષ્ઠિર ને ભગવાન મળ્યા, એમ કે બધી ધર્મ પાળવો, સત્ય બોલવું, એ કે આ રાજકારણ ચલાવવું છે, એમ બધું સત્ય બોલવા જાય ને ધર્મ પાળવા જાય ક્યાંથી હાલે. એ કે ભીમસેન જેવા ડારા દેવા વાળા તો ઘણા હોય, તમારે પાળવું. એમ અહીં બેઠેલા છે આપણે એટલે તમાકુ ને પાન ને બીડી ને દારૂ ને ચોરી ને માટી ને અવેરી ને જવા દેવાનું બધું. એમ ક્યાં જાય તો ઓલા ભગવાનની જયારે નજર ઉતારીને, ઓલી પૂતનાએ નજર ઉતારીને કે બધું જાય આ પૂછડામાં. આપણે ઘણા ખીજાઈ નથી કહેતા, ઘણા એમ કે આ ન્યાથી આવી છે, કહેવત ન્યાથી આવી, આપણે એમ કે ને પૂછડામાં જાઓ એમ, યા કનૈયા પાસેથી આવી, સમજ્યા. બધું નજર ઉતારી ક્યાં ગાયના પૂછડામાં જો નજર લાગી એવું કનૈયાના તો જાય પૂછડામાં એમ. અને પછી તો આપણે એ ગાડીના રૂપમાં આવી ગયું અહીં કે ભાઈ સમજ્યા, એવું બોલાય નહીં, પણ હવે આ તો શબ્દની મારામારી છે. અને આમાં એ સારા શબ્દોમાં આપ્યું કે પૃચ્છાવલંબન એવું નામ ભગવાનનું આપવામાં આવ્યું. આપણે બને ત્યાં સુધી ધર્મ પાળવા પ્રયત્ન કરવો, સત્ય બોલવા પ્રયત્ન કરવો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા ઈશરા તૃષ્ણા તિતિક્ષા અદેખાય મગજની અંદરથી કાઢવા, 14 જગ્યાએ વાસના રહેલી છે, 14 કાઢવું ને આપણે ચતુર્દશીના વડા હાટે ખાવા. ચતુર્ દિવસે વડા બનાવે ને, વડા ખાવા ને બે ચોકમાં નાખે ને એમ માને કે ભૂતળાને પલટીતળાને આવીને બધા ખાઈને લઈ જાય ને, સમજ્યા ને. હં મહેમાન આવ્યા લાગે છે. હં આ રીતે સુખિયા માલણને ભગવાને અનાજ આપ્યું, સુખિયા માલણ ઘરે જાય છે અને ટોપલા ફળના ટોપલા ઉપર જે વસ્ત્ર ઢાંક્યું છે ને માખ્યું ન બેહે, એટલે આપણે ઠાકોરજીને સામગ્રી ધરીએ ને ત્યાં અમારે રૂમાલ ઢાંકી રાખીએ, પણ ઠાકોરજીનો થાળ જ્યારે બોલાય ને ત્યારે રૂમાલને થોડો ખુલ્લો કરવાનો હોય. બધાને ખબર હોય, પણ આ તો કદાચ કોઈ નાના બાળકો હોય ન ખબર હોય તો કહું છું એમ, આ વડીલો માતાઓ બધા બેઠા એને તો ખબર જ હોય, કારણ કે ઢાંકેલું રાખીએ તો ભગવાનને ખાવું હોય તો ખાય ક્યાંથી. પછી આપણે કંઈક આમાં એકે ઓછું નથી કર્યું, પણ આમ ખુલ્લું તો કરવું જોઈએ ને. આપણને કોઈ થાળી પીરશે ને માથે સરસ મજાનો ભરેલો નવા વહુ આવ્યા હોય ને રૂમાલ કરિયાવર અમે ભેગો લાવ્યા હોય, ઓલા ભાઈએ ઢાંક્યું હોય અમારી વહુનો કરિયાવર છે આ, સમજ્યા. સરસ મજાનો ઉપરના ભાગમાં દેખાય, નીચે ઓલા દોરા દેખાતા હોય, આભલા ટાંક્યા હોય, એટલે હવે આમ ન કરત ખાવું ક્યાંથી તમે. એટલે ભગવાનને ભોગ ધરીએ ત્યારે થાળ બોલાવવાની તૈયારી હોય ને ત્યારે ઠાકોરજીને થાળ ધર્યો હોય થોડો ખુલ્લો કરાય, પછી હૃદયની ભાવનાપૂર્વક ઠાકોરજીને કહેવાય કે અમે તો તમને શું આપી શકીએ, આ તમારું આપેલું છે અમે તમને ફરીથી આપીએ છીએ, પણ અમારી ભાવના એવી છે કે ઠાકોરજી તમે જમો, કમાણી ભાવમાં જ, ભાવ હોય તો ભગવાન જમે. આપણે ઘણા મહેમાન આવે ને ઘણા એમ કહે લાડવા બનાવ્યા ને પછી પીરશે, પીરસતા પહેલાં એમ કહી દે આમ લાડવા તો બહુ ખવાય નહીં, કારણ કે કોલેસ્ટ્રોલ વધી જાય ને અત્યારે છે ને મેદ શરીરમાં વધી, લાડવા બહુ ખવાય નહીં. પછી પીરસવા નીકળે, લ્યો લ્યો લ્યો, અરે પહેલાં કહી દીધું કે ખવાય નહીં અને હવે આગ્રહ કરો છો. એટલા માટે મહેમાનને જમાડવા જે વસ્તુ તમે બનાવી હોય ને પહેલાં કંઈ નહીં કહેવાનું, ભાવથી પીરસવાનું, એની ઈચ્છા હોય એ પ્રમાણે એને ખાવા દેવાનું. વે ભાઈ વહેલા હો ને ઓલા હાકરના પડા ઉલળતા હોય એટલે હામ હામાં બેહીને એમ કદાચ સરખું હોય તો વાંધો નહીં, બે લાડવા ખાઈ શકે એમ હોય. એકવાર નાયણભાઈ ને એમ બધે ક્યાંક મહેમાની કરવા ગયા હતા, એટલે કેટલો કેરીનો રસ નાયણભાઈ ખવડાવ્યો હતો ખબર છે ને, રાજુલા ક્યાં ગયા હતા, લાલભાઈ ને અમારે લાલભાઈ ને નાની બાપા ને ઓલા હામા વાળા વેવાય તે એકાદી ડોલ ખાલી કરી ગયા છે 3-4 જણા થઈને, મને આગ્રહ કરે મેં કે મને રવા દો નહીં તે મારા પાસે કુકાઓ પુગાયા નહીં એમ વેવાય વહેલા હોય ને તમે આગ્રહ, પણ પહેલા કોઈથી કહેવું નહીં. હું
કે ભાઈ ડાયાબિટીસ થઈ જાય, બહુ મીઠાઈ ખાઈ તો ના, તો પછી બનાવી શું કામ ઘરમાં તમારે ખાવા? આ બધે આ શિષ્ટાચાર છે. આ જગતની અંદર ઘણું શીખવાનું હોય. હું નાનો હતો ને તો મહેમાનનું કામ મારા ઉપર હતું. મહેમાનનું એટલે અમારા બાપુજી વ્યવહાર કરતા ને બાપુજી મહેમાન હાથે, પણ મહેમાન બોલાવવા જવાના ને બને એમ કીએ, ગોરધન હિરજીભાઈને મહેમાન આવ્યા બોલાય, ગોરધન લખણભાઈ ને જરમભાઈ બેઠા ને બાપુજી કે લખણભાઈને મહેમાન આવ્યા બોલાય, ગો બાપાને મહેમાન આવ્યા, જીવરાજ બાપાને મહેમાન આવ્યા, એમ બધું કહેતા હતા. હું મહેમાનને બોલાવવા જાઉં નાની ઉંમર, બીજું ત્રીજું ભણતો હોય તો પછી મહેમાન નાના હોય એટલે બધું કર નથી કરો, આપણે જવાબ આપીએ. એટલે એમાં મહેમાન હારે ને મહેમાન વાતો કરતા હોય ને એ બધું બધું વ્યવહાર ને બધું મને બધી ખબર બધી બહુ હોય. હું અભિમાનની વાત નથી, પણ આ બધું આપણે શીખવાની જરૂર. ગ્રસ્થાશ્રમમાં જો રહેવું હોય તો વિવેક વિનય વેવાય વેલાને કેમ આવકારવા, કેમ હાચવવા, કેમ જમાડવા. બપોરે મહેમાન વેલા હોઈ ગયા હોય ને પછી ડાય મહેમાન હોય ને ઓમ ઉતારીએ પણ ખોખારો મારે, એટલે આપણે સમજવાનું મહેમાન ઊંડી ઉઠી ગયા, એટલે પાણીનો ગ્લાસ ભરી કે પાણીનો લોટો ભરીને આપણે આપીએ, મોઢું ધોઈ નાખો, બેસો ચા પાણી, પછી આમ ઘરમાં જે હોય એને કંઈક ભાઈ મહેમાન જાગી ગયા, અને અવાજ થોડોક થાય ને બીજા બે ત્રણ મહેમાન વધારે ઊંઘવાળા હોય ને એને એમ થાય કે હવે ઉઠવું પડશે, એ ઉઠે ધીરે ધીરે બધે તૈયાર. આ બધા વિવેક છે, શિષ્ટાચાર છે શું. અને આવકારો મોટો એ મોટા મોટી વસ્તુ. તમે કોઈ માણસ આવે ને, માફ કરજો આ હું કોઈને બહુ આ નથી આવકારતો, કારણ કે નહીતર શું થાય, મેં જોયું છે કે સભાવાળા એક વ્યક્તિ અહીં આવે ને સભાવાળાની સામું બધા જોવે. આ ભાગવતમાં ધ્યાન મેં પૂરતું એટલે વડીલોને બહુ નથી કહેતો કે અહીંયા આવો એમ, પણ સભા પૂરી થયા પછી બધાને મારે મળવું છે, હું મળું છું દરરોજ, આજે મળીશ, આવતીકાલે મળીશ, પ્રમદિત પૂર્ણાહુતિ. એટલે બધા મહેમાન જે અહીંયા હોવ ને બે ત્રણ દી રોકાઈ જો આવે, સમજ્યા? જો રવજીભાઈ અને મારા ભણીયા બધાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે રસોડાની બધી હો, અને રસોડાની વ્યવસ્થા કરી છે ને તમે જમ્યા વિના કોઈ નહીં જતા, વૈયા જાહો ને તો ફૂડ પડ્યું રહે, તો અમુક પ્રસાદ બગડે, બગાડાય નહીં પ્રસાદ, ઠાકોરજીનો પ્રસાદ બગાડાય નહીં. એટલા માટે બધાએ એમના વતી હું તમને કહું, પોતે અહીં આવીને હમણાં કહેશે જ, પણ એ પહેલાં હું કહી દઉં કે દરરોજનો ક્રમ થઈ ગયો, મને ખ્યાલ આવી ગયો કે દરરોજ કહેવાના. એટલે બધાએ રોકાજો, પ્રસાદ લઈને જાજો. અને જો અમેરિકા થી હાવલિયા ભાઈ આવ્યા, બાપભાઈ હાવલિયા આ અમેરિકા છો, ઝાબાળના છે પોતે. આપણે નાનીભાઈ આપણે રાજુ લઈ ગયા તે યાદ કર્યા હતા ખબર, સુખિયા માલણના ટોપલાની અંદર પોતે રૂમાલને દૂર કરે છે, જોવે છે તો ટોપલો હીરા માણેક ઝવેરાત એનાથી ભરેલો. સુખિયા માલણનો જિંદગી ભરનું દારિદ્ર જતું રહ્યું. કનિયો રાજી થયો, કનિયાએ ઘઉંનો ખોબો ભરીને ટોપલામાં નાખ્યો, અને સુખિયા માલણના ટોપલાની અંદર ઘઉંના દાણાની જગ્યાએ હીરા માણેક મોતી ઝવેરાત લાખો ને કરોડોની મિલકત એક ટોપલાની અંદર સમાઈ ગઈ. આપણું દરિદ્ર આપણે કાઢવું હોય તો ભગવાન શ્રીહરિનું ભજન કરવાનો નિયમ લેજો. સુખિયા માલણે 3 વર્ષ સુધી કૃષ્ણ ભગવાનના આવાસની ફરતું 108 પ્રદક્ષિણા કરી. 108 ટાઈમ 360 તમે ગુણો, ચંદ્રનું વર્ષ લઈને કેટલી પ્રદક્ષિણા થાય. દરેક પ્રદક્ષિણાએ પદે પદે શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ, હે કૃષ્ણ હું તારે શરણે છું, હું તારા શરણની અંદર આવ્યો છું, તું મારો સ્વીકાર કર, તું મારો ઉદ્ધાર કર, તું મારું અત્યંત કલ્યાણ કર, તું મારી કૈવલ્ય મુક્તિ કર. વૈષ્ણવ હોય તો મુક્તિ ન માગે, જન્મ જન્મ સેવા માગે. અમે એક મનોરથ કર્યો હતો તો દલખણિયાથી મનુભાઈ સુખડિયા એ મનોરથના સામગ્રી બનાવવામાં હતા, તો એની સાથે 2-4 બીજા વૈષ્ણવ ભાઈઓ સામગ્રી બનાવવામાં હતા. તમે એકવાર બેઠા હતા ડેલે અમારે, તો મેં કીધું તમારો મોક્ષ કેમ થાય, એ કે અમારે મોક્ષની જરૂર જ નથી, સમજણ સંપ્રદાયની અંદર આવે મોક્ષ થાય એમ. બધા સમજણ સંપ્રદાયવાળા એમ આશા આપણે રાખે કે ભાઈ મોક્ષ થઈ જવો જોઈએ આપણો. વૈષ્ણવો છે ને એ મોક્ષ નથી માગતા, વૈષ્ણવો ઠાકોરજીની સેવા માગે છે. જન્મ જન્મ અવતાર આવે ને ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય એવું માગે છે.
એટલા માટે સુખિયા માલણ, સુખિયા માલણ એટલે એનું નામ સુખિયા એટલા માટે રાખવાનું રાખ્યું છે ભગવતની અંદર કે પછી સુખી થઈ ગઈ. શેને લીધે સુખી થઈ? ભગવાનનું ભજન કરવાથી. આપણે પણ જો સુખી થવું હોય તો ભગવાનનું ભજન કરવાનું. આટલી હેલી વાત છે. ઘણા એમ કે ને અમે કે બહુ યાદ ન રહીએ, આમાં યાદ રાખવા જેવું કાંઈ છે જ નહીં. ભગવાનનું ભજન, ભગવાનનું નામ યાદ રાખવું, બોલ્યા કરવું, ઊંઘતા પહેલાં બોલવું અને ઉઠીને બોલવું, ભૂલાઈ જાય તો જ્યારે યાદ આવે ત્યારે બોલવા માંડવાનું. પણ બોલવું, મનમાં સંભાળવું, ભગવાનનું દર્શન કરવું, ભગવાનને ફૂલ ધરવા, ભગવાનને ભોગ ધરવો, ભગવાનને સારા સારા વસ્ત્ર આભૂષણ પોષાવવા, શૃંગાર કરવો, એવી રીતે કોઈ પણ એક માધ્યમથી ભગવાનનું ભજન કરવું. ભગવાન શ્રીહરિ તમારા ઉપર, મારા ઉપર, આપણા ઉપર રાજી થાય એ આ કથાનું મહત્વ અને કથાનું હાર્દ્ય છે. હવે વૃંદાવનની લીલા આવે છે. વૃંદાવનની લીલાની અંદર કન્યાની બાળલીલા પૂરી થઈ. 5 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એને લાડ લડાવવાના હોય. 5 વર્ષનો બાળક થાય એટલે એને કેજીમાં મૂકવા જવાનું, બાળ શું કહે, બાળ મંદિર. એને 5 વર્ષનો બાળક થાય એટલે બાળ મંદિરમાં મૂકવા માંડવાનું. પછી મોહ ન રાખવો. મારો દીકરો ઘણા છે ને, ઓલા હાથ ઊંચા કર્યા હતા ને, ઓલા અમારે ભાભી થાય કડવી ભાભી, એમ બે હાથ ઊંચા નહોતા કર્યા. એનો છોકરો જૂનાગઢ ભણવા ગયો હતો, એ કે મારો છોકરો ને ભણવા જાય માખણ ને ઘી ક્યાંથી ખાય? છોકરાને પાછો બોલાવી લીધો તો હજી કુકર બજારમાં આટા મારે એમ માખણ ને ઘી ખવડાવે ને. છોકરો મોટો થાય તે ખવડાવાય, નાનો હોય તે વેકેશનમાં આવે ને તે ખવડાવી દેવાય. માફ કરજો, માફ કરજો, હું તમને વડીલ છે ક્યાંક પાછા દુભાઈ જાય તો એ કે આ તમે મને મારી પટ્ટી ક્યાં ઉતારે, આમાં એવું લાગે, એને એવું લાગ્યું મારી પટ્ટી ઉતારી, પણ હું તો સાચું કહું છું. એટલે કોઈ પણ માતા બેન દીકરી ભાઈ વડીલ હોય ને, એનો દીકરો બહાર ભણવા મોકલો હોય ને તો બહુ તમારે મમતા ન રાખવી. બહાર દીકરો જાય ને એ મજબૂત થાય. અને આ તો અઠવાડિયું થાય ને આ ફૂકડીનો ભાતું લઈને ઉપડ્યા ગુરુકુળમાં. એક ભાઈ મને કહે છોકરાને દાખલ કરો ગુરુકુળમાં. મેં મળી સ્વામીને ફોન કર્યો, બરાબર ભગવાનની કૃપા હશે ને તો મેળ પડી ગયો. તો હું પછી અહીંથી રાજકોટ પ્લેનમાં બેહવા ગયો, ગુરુકુળમાં સંતોના દર્શન કરવા ગયો ને, તો ઓલા ભાઈને જોઈ ગયો. મેં કીધું તું શું અહીં કરે? એ કે ભાતું દેવા આવ્યો અને હમણાં મળ્યો નહોતો ને. મેં કીધું ભલા માણા છોકરાને ભણાવવું હોય ને તો હવે અહીં ભાતું દેવાય આવતો નહીં, મળવાય આવતો નહીં. અને છોકરાને કેવું વેકેશન પહેલાં ઘેરે આવતો નહીં. અને સ્વામીને ભલામણ કરી આના ઉપર બરાબર ધ્યાન રાખજો, રખડવા બખડવા ન જાય. અને અત્યારે લોકો છે ને છોકરાને વાપરવા બહુ પૈસા આપે. એને એમ થાય કે અમે જ્યારે ખેતી કરતા હતા નાના હતા ત્યારે અમને વાપરવા ઓછા મળતા હતા, છોકરાને મજા કરાવીએ. આ મજા નથી, તમે છોકરાઓના દુશ્મન છો. છોકરાને અત્યારથી રૂપિયા આપી દો છો ને એટલે તો એ બધું ન ખાવાનું ખાવા માંડે, ખિસ્સામાં પૈસા નહીં છે તો શું ખાય. એમ કરતાં કરતાં 2-5-7 વર્ષનો સમજણો થઈ જાય ને, પછી તમે મારશો ને અને કહો કે તમાકુ ખા તોય નહીં ખાય. એટલા માટે છોકરાઓને માવતર પૈસા વાપરવા આપે ને વિવેકથી આપજો. એને હાટે કહેવાનું બેંકમાં ખાતું ખોલાવો, દર મહિને 5 રૂપિયા આપવાનું. ઓલાને કહેવો આલા બુક ને આ બેંકમાં મૂકીએ, બુક પછી તમારી પાસે રાખવી, સમજ્યા? તો વ્યસની નહીં બને, વ્યવહાર આવડશે. પછી એને કોઈ પણ પેન્ટ સીવાડવો હોય, બુશર્ટ સીવાડવો હોય ને, કાલે પૈસા ઉપાડીએ કેટલા થાય? 4 રૂપિયા લઈએ જા, આમાંથી ઉપાડીને એમાં સીવડાવીને બાકીને વધે એટલે પાછા મૂકી દે, તો વ્યવહાર આવડશે. નાનપણથી આવું શીખવો ને તો વ્યવહાર આવડશે. છોકરાને કહે જાઓ મજા કરો. એક જણાને ત્યાં આપણે કુકમ જાન આવી હતી, આ તો 50 વર્ષ પહેલાંની 45 વર્ષ પહેલાંની વાત કરું, જાન આવી હતી. તો ઓલા છોકરાઓ છે ને વરરાજાનો ભાઈ ને એના માસીનો દીકરો ને મામાનો દીકરો ને બધા સામજીભાઈ ટાણાણીની ડલી પાસે બેસી ગયા ને બીડી પીવે, સિગારેટ ઓલી કાળી. પછી કોઈકે વરરાજન બાને કીધું કે તમારા છોકરા બીડી પીવે. એ કે છોકરો બીડી ન પીવે તો મજા શેમાં કરે? જેમ માતાની સમજણ આવી હોય કે છોકરો બીડી ન પીવે તો મજા શું કરે,
વિચાર કરી લો, જેને જ્યાં લાગુ પડતું હોય એને લઈ લેવાનો. આ તો ઘેરા ઘા છે, કોઈનું નામ લઈને નથી કહેતો, વળી માઠું લાગી જાય કે કાલ પાછા કથામાં ન આવે. આ જગ્યા ઘણી છે ભલામણ. એટલે છોકરાઓને બાળકોને સારા સંસ્કાર આપવા માટે દરેક માતા દરેક ભાઈ પ્રયત્ન કરે. પોતાના છોકરાઓને દરરોજ તમારે હાજરી લેવી, સાંજે આવે ને ઘરે, એને કેવું કે 9:30 થાય ઘરે આવી જવાનું. એ આવ્યા પહેલાં તમારે હોવાનું નહીં, એ આવે ને ઊંઘી જાય પછી તમારે હોવાનું, અને જોવું પાછું રાતમાં એની મિત્ર મંડળી સાથે બેસવા ન જતો રહીએ. સમજ્યા? જે ઢુંગલા થઈને બેસે છે ને એ બગાડની નિશાની. જે બેનું દીકરીઓ આમ હનુમાનજીને જાળીએ પહેરીને રસ્તે અને ઓલું નવું શું થયું ટેકનિકલ પેલું, ન્યા જઈને બેનો બેસે, અરે ન્યા શું કામ છે પણ તમારે? બેનો દીકરીઓને ઘરની બારું ન નીકળાય, સ્કૂલે જાવી બરાબર છે, મંદિરે જાવી સહેલીઓ સાથે બરાબર છે, દર્શને જાવી બરાબર છે, પણ ન્યા ખારાની અંદર રાતના 10 વાગે તમારું બહેનોનું શું કામ છે? જે બેન દીકરી માતા આની અંદર જેની દીકરી જાતી હોય, જે બેન પોતે જાતી હોય ને, આજથી નિયમ લ્યો કેમ એ આને રખડુંપણું કહેવાય. આ ફરવા ગયા ન કહેવાય, આને રખડાપણામાં આવે. કોઈ આપણને જોવે ને કે ફલાણાની દીકરી હતી, અને કોઈ પછી ઓલો બતાવવાનો હોય ને એમ કે એ છોકરી તો ન્યા બેહેસ દરરોજ હવે, એક ઓલાની છોકરીને, એક ઓલાની છોકરીને, એક ઓલાની, એક બારીગામથી ઓલા આવ્યા છે એની. સમજ્યા? ભગવાને આપણને ભણતર આપ્યું, વિવેક શીખવવા માટે, વિનય શીખવવા માટે. ઓલા ભાઈએ બહુ સારી વાત ન કરી, સવારમાં માવતરને પગે લાગવા, સારા શબ્દોમાં બોલાવવું. આ હું ગપગોળા નથી મારતો, અમે ઘરમાં 6 જણા થઈ, હું મારી પત્ની 2 દીકરા ને 2ની વહુ, 6 જણા અમે ઘરમાં છીએ, 6 એ 6 નોકરી કરીએ છીએ, 5 ગાડી છે મારી પાસે. અમારા દરેક રૂમની અંદર તમે જાઓ, એક એક દિવાલમાં તમને શ્રીનાથજી કે સ્વામિનારાયણની મૂર્તિ દેખાય. 6 એ 6 જણા સવારમાં પૂજા કર્યા વિના અમે રસોડાની અંદર પગ નથી દેતા. ગમે તે બહાર જાય 6માંથી, એ કઈ જાય હું આ જગ્યાએ જાઉં છું, આટલા વાગે પાછો આવીશ અથવા આટલા વાગે પાછી આવીશ. ખરીદી કરવા ગયા હોય, નોકરીએ ગયા હોય, સગા વાલન ઘેરે ગયા હોય, અને નીકળવાનું જે બારણું હોય ત્યાં પણ ભગવાનની મૂર્તિ, નીકળતી વખતે ભગવાનના એટલે દર્શન કરી જવા, કરીને નીકળવાનું, ભલે પછી તમારું મન ગમે ન હોય, ઘણીવાર બહુ ઉતાવળમાં હોય આમ કરીને તરત ભાગીએ આપણે, પણ એમ કરવાથી મનની અંદર શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણા મગજની અંદર દ્રઢ થતા જાય. અને કોઈ ઘરે ન હોય ને, ઘરે આવ્યા હોય ને બહાર જવાનું હોય ને, તો નોટમાં લખતા જાય, આ જગ્યાએ જાય છે, ઇમરજન્સી કોન્ટેક્ટ આ, આટલા વાગે લગભગ પાછા આવશું. એકવાર હું બહાર ગયો હતો તો મારા વાઈફ ને મારો મોટો દીકરો એ ઘરે હતા, બહાર ગયો તો એટલે બહારથી આવી ગયો તો, પણ પછી ચક્કર મારવા ગયો ફરવા. મેં કીધું બે આંટો મારું ને થોડુંક શરીરને સારું રહે એમ, તો હું ઘરે આવ્યો તો દૂર હતો ને, તો ઘરની પાસે એમ્બ્યુલન્સ જોઈ. મેં કીધા એમ્બ્યુલન્સ ક્યાં આવી છે? ત્યાં તો નજીક આવે તો મારા ડ્રાઈવરની અંદર એમ્બ્યુલન્સ પડી, પોલીસ ત્યાં ઊભો છે. મેં કીધું હજી તો હમણાં હું ચક્કર મારવા ગયો છું ને આ હું એકાએક. મેં કીધું ત્યાં ઘીરે આવ્યો તો ઘરની અંદર પેલા ફર્સ્ટ એઇડના માણસોનો, મારો મોટો દીકરો છે ને એને આમ તપાસે. મેં કીધું ભાઈ હું અનિલ શું થયું? તો કાંઈ નહીં, આમ આવ્યો તો હાલતો તો તું પડી ગયો મન કે. હાલ મેં કીધું કેમ ચક્કર આવ્યા, કેમ પડી ગયો? તો કે ઠેસ આવીને પડી ગયો ને આ બધું છોલાઈ ગયું. તો કે મારા મમ્મીએ તરત એમ્બ્યુલન્સવાળાને ફોન કર્યો એટલે આવ્યા. કહેવાનો મતલબ શું છે કે પડી ગયા હોય, લાગી ગયું હોય, લોહી નીકળતું ન હોય, ઘણીવાર આપણે બેભાન થઈ જઈએ એવા સંજોગોમાં. જો કોઈને આપણે એમ કીધું હોય કે મારી સાથે બોલતો નહીં, મારી સાથે તારી ઘેરે ન આવવું, કોઈ દિવસ અબોલા કરવા નહીં. બીજું કે તમે નોટ મૂકીને ગયા હોય, ઇમરજન્સી કોન્ટેક કરવાનો હોય ખ્યાલ આવે. અને ત્રીજું આપણને હવને એકબીજાને ખબર પડે કોણ ક્યાં છે. આ સમાજની વ્યવસ્થા છે, ભાગવતમાં ડિટેલમાં આવું નથી આવતું, ટૂંક ટૂંકમાં ક્યાંક આવે છે, આ તો વિસ્તાર કરીને તમને કહું છું. હવે વૃંદાવનની લીલા આવે છે, માફ કરજો, સલાહ આપવાનો કોઈ ઈરાદો નથી, સૂચના આપું છું, જેને લાગુ પડી ગઈ લઈ લેજો, અને લેશો તો એમાં ભગવાન રાજી થાય તમારા અને મારા ઉપર.
કારણ કે આ તો એક ઉપદેશાત્મક વાત છે, લેવું ન લેવું એ તમારા ઉપર છે. તમને એમ ગૌરવ થતો હોય કે છોકરા બીડી પીવે ને એમાં મજા ગણાય તો તમને મુબારક, અને તમને એમ લાગે આ નથી કરવા જેવું તો સુધારો કરવા પ્રયત્ન કરજો. કનૈયો 5 વર્ષ પૂરા કરીને 6ઠા વર્ષની અંદર પ્રવેશ કરે છે. વાછરડા ચરાવવા માટે જંગલની અંદર જાય છે. કેટલાક બાળમિત્રોની સાથે છે. યમુનાજીને કિનારે જવા માટેની વાત નીકળે છે ને, યશોદામાં કહે છે કનૈયો નાનો છે, યમુના કિનારે ન જાય. નંદબાબા કહે છે પણ હવે એને ધીરે ધીરે આપણે ગાયોનો ગુવાળ તો બનાવવો પડશે ને. માતા કહે છે એ વાત સાચી છે, પણ મોટો થશે ને ત્યારે એને મોકલીશું. પિતા છે એને પુત્રને ફરજ અદા કરતા શીખવવાનો છે, અને માતાની મમતા એને ફરજમાંથી પાછો ખેંચે છે. રામચંદ્રજી ભગવાન છે ને, એ જ્યારે ઋષિના આશ્રમમાં જાય છે ને ત્યારે દશરથ અને કૌશલ્યાની વચ્ચે સંવાદ થાય છે. દશરથ છે એને રામને મજબૂત બનાવવા છે, રામને રાજા બનાવવો છે, રામને વિવેકી બનાવવો છે, રામને વિનયી બનાવવો છે. એને હાવ પાંગળો નથી બનાવવો, માવડીઓ નથી બનાવવો. જે માતાઓ છોકરાને બહુ પંપાળે ને એનો છોકરો માવડીઓ થાય. આમાં બેઠેલા આપણે કોઈને આપણા છોકરાને માવડીઓ જોવાની ઈચ્છા છે? નો ઈચ્છા હોય ને તો માતાએ છોકરાને સંસ્કાર આપવા, એ સિવાય બાકીનું કામ પિતાને સોંપી દેવું. ઘણા પિતા વાપરવા ન આપે ને સન્માનનું, માતા દહની નોટ ખિસ્સામાં નાખી દે એટલે બાપને કાયમ ઊલું બનાવે, અને મા પાસે માવડીઓ થાય. જે છોકરા માવડિયા થાય ને એ જગતની અંદર આગળ હરખા ન હાલી શકે, એ ચંપલા પાસે બેહે ને એવા થાય. ઘણા લોકો પહેલાના જમાના ખાટલા ન બેહાય, બાપ બેઠો હોય ત્યાં બેઠો, ત્યાં ચડીને બેઠો. પણ એ તમારેથી બીતો બીતો રહે ને બીજાને પગરખા પાસે બેસીએ, સભા ભરણે છે ન્યાય, એ એમ આગળ નહીં બેસી શકે, એમ સંકોચ થાય, બાપાએ કોઈ દી શીખવાડ્યું જ નથી. એટલે છોકરો તમારો હોય ને મોટો થતો જાય, પાસે બેહારવાનું, પાસે શીખવાડવાનું જગતની અંદર વ્યવહાર કેમ હોય, વિનય કેમ હોય, વિવેક કેવો હોય, હગા વાલા મહેમાન બેતા ત્રેજા આગતા સ્વાગતા કેમ કરાય, કેમ વાતું કરાય, એ બધું શીખવાડવાનું હોય, પિતાની ફરજ છે. માતા સાનમની 10ની નોટ ગાળી દે ને છોકરો પછી બીડી સાનમનો પીએવે ને બાપા જિંદગી ભર ઉલું બનાવે. ઘણા પિતાને પૂછો ને ખબર જ ન હોય છોકરો આમ કરે છે. માવડીઓ છોકરો હોય ને બા લાવો. અમારા ઘરમાં એવું હતું, વાપરવાના પૈસા બાપા હોય પણ બા આપે નહીં કોઈ દે. એ કે તાર બા આતા પાસે માગી, અમે આતા કહેતા, એ કે તાર આતા પાસે માગી લે. એટલે વ્યવહાર ટૂંકમાં શીખવાની વાત, આમાં કોઈ અભિમાનની વાત નથી. હું મારું ક્યારેક મારે પર્સનલ આવી જાય, કારણ કે બોલો આપણે આમ બહુ ઉભરામાં આવી જાય ને, તો એ જ વાત કરું છું એના અનુસંધાનમાં કહેવા માટે એ વાત કહેવાય જાય. ખરેખર પર્સનલ વાત કેવી જ ન જોઈ, પર્સનલ વાત કહેવાનો આ સમય નથી. કનૈયો 5 વર્ષ પૂરા કરી 6ઠા વર્ષની અંદર પ્રવેશ કરે છે. યમુનાને કિનારે વાછરડા ચરાવવા જવાની વાત આવે છે. માતા યશોદા કહે છે યમુનાજીમાં કનૈયા ન જવા દેવાય, ત્યાં કાળી નાગરી હશે. પછી એક વૃદ્ધ ગોવાળિયા છે એની સાથે યમુનાને કિનારે જઈને એવી ગોઠવણ કરવામાં આવે છે. એનું નામ ઉપનંદ કાકા છે. ઉપનંદ કાકા વાંસળી વગાડે, બહુ સારી વાંસળી આવે. કનૈયાને આજે વાંસળી શીખવાની ઈચ્છા થઈ. કનૈયો કહે છે કે કાકા મને વાંસળી વગાડતા શીખવાડો. ઉપનંદ કાકા કહે છે કે બેટા વાંસળી વગાડતા એકધારી ન આવડે, હું તને ધીરે ધીરે થોડા થોડા સૂર શીખવીશ. એ રીતે શીખતા શીખતા તને પછી ઘણા વર્ષો પછી મને આવડે છે ને એવી વાંસળી વગાડતા આવડશે. કનૈયો કહે છે કાકા મારે તો આજે જ વાંસળી જોઈ. એ કે હું તને વાંસળી બનાવી દઈશ, તું નિરાયત રાખ. કનૈયો કહે છે કાકા આ ઝાડ ઉપર ચડો. પરાયણે કનૈયો કાકાને ઝાડ ઉપર ચડાવે છે. બે ચાર ડાળી ઉપર ગયા ને ત્યાં તો વાંસળી પડેલી. દેવ લોકોએ વાંસળી બનાવીને કનૈયા માટે ત્યાં તૈયાર રાખી. વાંસળી જોઈને ઉપનંદ કાકા વાંસળી લઈને નીચે ઉતરે છે. કનૈયાને કે કનૈયા આલે આ વાંસળી. કનૈયો વગાડે છે. જેવી કનૈયાએ વાંસળી વગાડવાની શરૂ કરીને દાબા ખભા ઉપર દાબો ગાલ રાખીને કનૈયાએ વાંસળી વગાડીને
વૃંદાવનની અંદર ચરતી બધી ગાયો ઊંચા પૂંછડા લઈને કનૈયાની ફરતું ચક્ર થઈ ગઈ. બધા ગોવાળિયાઓ કે કનૈયા હવે ગાયું બહુ દૂર ચરવા જતી રહી ને ત્યાં અત્યારે વાંસળી વગાડવી એટલે આપણે ત્યાં તે ટાટિયા તોડવા ન પડે, ગાયું બધી અહીં આવી જાય. કનિયો જમણા ખભા ઉપર જમણો ગાલ રાખીને વાંસળી વગાડે છે તે મનુષ્ય લોક ગોપ અને ગોપીઓ બધા નાચવા માંડ્યા. કનિયો સીધું મોઢું રાખી વાંસળી વગાડે છે ત્યારે સ્વર્ગના દેવતાઓ છે ને એ એકદમ નાચી ઉઠ્યા, અપ્સરાઓના દેવતાઓ. કનિયો નીચું મોઢું રાખીને વાંસળી વગાડે છે, પાતાળની નાગ કન્યાઓ ડોલવા લાગી. પૃથ્વીની અંદર જાણે ધરતીકંપ થયો હોય ને એવી ધ્રુજારી આવી. આ રીતે કનિયાની વાંસળી તમને અને મને ગોપ અને ગોપીઓને ગાયો અને વાછડાઓને બધાને મુક્ત કરી દે છે, મુગ્ધ કરી દે છે, આનંદની અંદર ગરકાવ થઈ જાય છે. વનની અંદર રહેલા વાંસળાઓના જંગલ છે ને વાંસળાઓ રડે છે કે આ વાંસળી છે ને અમારું કામ ઘરને છાજવાનું છે, આ વાંસળી છે એણે તો કેટલાને ઘરને ઉજળ કરી નાખ્યા. ગોપીઓ વાંસળી સાંભળીને કનિયાના રાસમાં આવે છે ને, વાંસળા કે છે એણે તો કેટલાને ઘર ઉજળ કરી નાખ્યા. ભગવાનની વાંસળી છે એ બહુ ભાગ્યશાળી છે, કનિયો એને બગલની અંદર કેળની અંદર ખોસીને રાખે છે. ત્યાર પછી બકાસુરની કથા આવે છે. બગ એટલે બગલો, બગલો સફેદ કલરનો સામાન્ય રીતે હોય, ક્યાંય કાળો બગલો કોઈએ જોયો હોય તો હાથ ઊંચો કરો. લગભગ કાગડો કાળો ને બગલો ધોળો, પાણીની અંદર ઊભો હોય, એક પગે ઊભો હોય, આંખો બંધ રાખે, જાણે એમ તપ ન કરતા હોય, હાથ નથી નકર તો હાથે ઊંચા રાખે. પણ જેવું પાણીની અંદર માછલું આવ્યું ફટ કરતો ચાંચ મારીને માછલાને પકડીને ગળી જાય. બહારથી ધોળો છે પણ અંદરથી ભાવના ખરાબ છે, અંદરની ભાવના ખરાબ છે એટલે શિકાર કરે છે, માછલાનો વધ કરે છે, માછલાનો ખૂન કરે છે. આપણે બહાર દેખાઈએ એવું અંદર રહેવા માટે કોશિશ કરવી, બહારથી સારી સારી વાતો કરવી ને પછી અંદરથી મેલ ભર્યો હોય બધો, એટલે અંદર ચોખ્ખું રાખવું બહાર ચોખ્ખું રાખવું, વાણી અને વર્તનને એક કરવા માટે પ્રયત્ન કરવો. ક્યાં લે મનસુખભાઈ પાણીપુરીનો દાખલો હરો આપ્યો હતો કે પાણીપુરી ચોરાય ચોરાય ખાવા ગયા હોય ને એમાં નવો થેલો વેવાય હામો મળે અને કે ભલામણ તમે પાણીપુરી અહીં રેકડીએ. હો ધ્યાન રાખવું પડે ભાઈ, એટલે ઘરે પાણીપુરી બનાવીને ખાવી, ઘરે પાણીપુરી બનાવીને તમારે ખાવી, કોઈ ના ન પાડે. અને ઓલી માખી મણમણતું હોય ને કેટલું પાણી ડબકા ડબકા સમજ્યા. બકાસુર એટલે દંભ. આપણે જીવનની અંદર દંભ કરીએ તો આપણને બકાસુર કહેવાય. કુકામ એક વખતે સભા થઈને કોઈએ કોકને બકાસુર કીધો હતો ને એમાંથી ઝઘડા થઈ જાય ભાઈ, બકાસુર કોઈ દી કોઈને કહેવાય નહીં, વાણી હારી નીકળે તો નબળી વાપરવી નહીં. બકાસુર એટલે દંભ. જીવનમાં કોઈ દિવસ દંભ કરવો નહીં, દંભ એ પાપ છે. કીર્તિનો લોભ, દ્રવ્યનો લોભ એટલે બકાસુર. આપણે એમ થાય કે ઓહો આપણને માન મળે, સન્માન પત્ર મળે, આ બધું બકાસુર. એવી આપણને આશા હોય તો આપણે બકાસુર કહેવાય. એટલા માટે નિર્વાસનિક નિર્વ્યસની ભગવાનનું ભાવનાપૂર્વક ભજન કરવું, ભગવાનને મન આપવું, ભગવાનની શરણાગતિ રાખવી. ત્યાર પછી અઘાસુર વધની કથા આવે છે. અઘાસુર નામનો એક રાક્ષસ છે, બકાસુરનું ભગવાને માર્યો પછી અઘાસુરની કથા આવે છે. કંસ રાજાએ અઘાસુરને મોકલ્યો. અઘાસુર એટલે પાપ. આપણે જે પાપ કરીએ ને એને અઘાસુર કહેવાય. આપણામાં પાપની વૃત્તિ હોય એટલે આપણે અઘાસુર કહેવાઈએ. હવે નક્કી આપણે કરવાનું કે આપણે અઘાસુર થઈને જીવવું છે કે મનુષ્ય થઈને જીવવું. દેવ લોકોને દુર્લભ એવો મનુષ્યનો દેહ મળ્યો છે,
તો એની અંદર અઘાસુર આપણે શા માટે થવું, એની અંદર બકાસુર આપણે શા માટે થવું? આપણે ભગવાનના નિર્વાસનિક ભક્ત થઈ ભગવાનનું ભજન કરવા માટે કોશિશ કરવી. અઘાસુરને ભગવાને માર્યો. અઘાસુર એટલે અજગર, અઘાસુર એટલે પાપ. અઘાસુરને માર્યો ને એ કથા ગોવાળિયાઓએ એક વર્ષ પછી એના માતા પિતાને કીધી. આખો દિવસ જે કંઈ કાર્ય થાય ને, ભગવાન સાથે જે કંઈ ક્રિયા બને, ગોવાળિયાઓ ઘરે જઈને એના માતા પિતાને કહે. વ્રત ગોપીઓ, જુવાન ગોપીઓ, માતા ગોપીઓ બાળકોની વાતો સાંભળે, કન્યાની લીલા ચરિત્ર સાંભળે ને રાજી રાજી થાય, આનંદ માણે. અને પૂર્વ જન્મની અંદર જે લોકો ઋષિઓ હતા, મોટા મોટા વિદ્વાનો હતા, એ બધા ત્યાર પછીના જન્મની અંદર ગોપીઓ, ગાયો, વાછરડાઓ થઈને વ્રજની અંદર આવ્યા છે. કૃષ્ણના લીલા ચરિત્રો સાંભળીને ખુશ થાય, પોતાની ભક્તિના લેવલ છે ને એમની અંદર વધારો કરતા જાય ધીરે ધીરે. ભગવાન શ્રી કૃષ્ણ એક વખત ગોવાળિયાઓને કહે છે કે આજે આપણે બધાએ એક સાથે બેસીને જમવું છે. કમળના આકારની પંખથી કરો, ગોળ પંક્તિ બનાવવાનું, એકને બીજાનો ગોઠણ અડે એમ બેસવાનું. આપણે આરતી ઉતારીએ ને ત્યારે ભાગવતજીની સામે આરતી ઉતારવાની હોય તો બધા સામે ઊભા ન રહી શકે, લોકોને આમ ઊભું રહેવું પડે, લોકોને આમ ઊભું રહેવું પડે, સંખ્યા હોય એના ઉપર. પછી આરતીને બધા હાથ દેવા જાય તો અહીં આરતી હોય ને અહીં હોય તો આપણે એટલા આઝાન બાહુ નથી કે હાથ આપણે અહીંથી આમ કરીએ આઠે ડાંબી જાય. પછી એકબીજાને હાથ અડાડવાનો રિવાજ છે અને એમાં મર્યાદા પ્રમાણે સામાન્ય રીતે ભાઈ હોય તો ભાઈને હાથ અડાડવાનો અને બેન હોય તો બેનને હાથ અડાડવાનો. ઘણા છે તેમ બાયુ માણા હોય ને આમ ખંભે હાથ મૂકે. હવે વહુ થતા હોય, દીકરી થતી હોય, ભત્રીજી થતી હોય, ભાણકી થતી હોય, બાઈ માણસને હાથ આમ ન અડાડાય. ઘણા લોકો આમ હાલ્યા જતા હોય ને તો બેન બાઈ માણા હાલ્યા જતા હોય આમ હાથ અડાડીને હાલો હાલો આગળ હાલો આગળ હાલો. અરે મૂર્ખ્યા, તને એટલી ભાન નથી કે તું ઉંમર લાયક છો, હામી બેન દીકરી ઉંમર લાયક છે, એને હાથ ન અડાડાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં લખ્યું છે કે અમારા અનુયાયીઓએ મર્યાદાથી રહેવું. આને મર્યાદા ન કહેવાય. એટલે આરતીમાં જે ઊભા રહેતા હોય, સભાની અંદર જે હોય, દર્શન કરવા આપણે જઈએ, હવેલીની અંદર જઈએ, ત્યારે ગમે એટલી ધકાધુકી હોય ને પણ બેનુંથી ભાઈઓએ આઘું રહેવું અને ભાઈથી બેનુંએ આગળ રહેવું, આઘું રહેવું. કોઈ ભાઈના મોઢામાં કોઈ બેને ન જોવું અને કોઈ બેનના મોઢામાં કોઈ ભાઈએ ન જોવું. દર્શન કર્યા પછી, બહાર નીકળ્યા પછી તમે તમારી રીતે વર્તો, એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ કહે. મર્યાદા હોવી જોઈએ. મંદિરની અંદર જો આપણે મર્યાદા તોડશું તો બહાર જાઉં ત્યારે પશુ જેવા થઈ જાઉં. એટલા માટે દરેકે અનુસંધાન રાખવાની જરૂર, જેટલું રહે ને એટલું રાખજો. નુકસાની નહીં થાય તમને, હું તમને ગેરંટી આપવાની હું કહું છું ને, એ જીવનમાં ઉતારશો તો નુકસાની નહીં થાય. આપો નાની દીકરી હોય બે ત્રણ વર્ષની, આપણે બેસાડીએ ખોળામાં, બેસાડીએ આપણે તેડી એની સાથે વાલ કરીએ, પણ એની દીકરી આપણી દીકરી હોય, મોટી થાય પછી એને મર્યાદાથી વર્તાય, એની સાથે એને સ્પર્શય ન થાય. ઘણા લોકો પાણીનો ગ્લાસ ભરીને આવે ને આમ વેચમાં પકડ્યો હોય, એટલે આપણે આમ ગ્લાસ લેવા જાય ને તો ન અડવું હોય તો એના આંગળાને કે આંગળીને અડાઈ જાય. એટલે ડાઈ દીકરી હોય ને, જેની માએ દીકરીને સંસ્કાર આપ્યો હોય, એ દીકરી પાણીનો ગ્લાસ લઈને આવે કે લોટો ભરીને આવે ને, આમ પકડ્યો હોય, આમ એણે પકડ્યો હોય ને, આપણે પુરુષ હોય ને લેવા જાય અહીંથી લેવાનો, એટલે એનો હાથ આપણને અડે નહીં. અને દીકરીએ ગ્લાસ આમ રાખ્યો હોય ને તો આપણે ઉપરથી પકડવો, એટલે દીકરીના હાથની હારે આપણો હાથ અડે નહીં. અને ઘણા વેચમાં પકડીને આવે, હવે તમે અહીં પકડવા જાવ તોય અહીં અડી જાય, આમ પકડવા જાવ તોય અડી જાય. પણ હું જે વાત કરું છું ને, આ તો તત્વજ્ઞાનની વાત છે, તમે વિચારો અને મગજમાં ઉતારો તો જ આવે, બાકી આવે જ નહીં. એટલા માટે ખાસ કરીને કુકાવાની બેનું દીકરીઓ હોય ને, મારી ઉંમર 61 વર્ષની અત્યારે છે, એટલે આમાં જે 61 વર્ષની નાની બાળાઓ હોય છે ને, એ મારી દીકરી મારા દીકરાની બહુ સમાન ગણાય. અને દીકરી બેન આ બધી દીકરીઓમાં જ આવે,
આપણે તમને ખબર છે બેનું દીકરીઓ એમ આપણે કહી, કોઈ એમ કહે છે કે વહુને દીકરીઓને એમ નથી કોઈ કહેતું, બેનું દીકરીઓ કહે. એટલે આપણી વહુ થઈને આવ્યા હોય પણ બીજાની તો દીકરી છે ને, એટલે એને બેનું ને દીકરીઓનું સંબોધન આપવામાં આવે. એટલે પુરુષની અને સ્ત્રીની મર્યાદા સચવાય. મહાપ્રભુ સ્વામિનારાયણ જે થઈ ગયા ને, વલ્લભાચાર્ય થઈ ગયા, ગુસાઈજી થઈ ગયા, એના સાત લાલ, એનો વંશ 18-19મી પેઢી, બધા આપણને મર્યાદા શીખવે છે. વતનામૃત કે વતનામૃતમાં શું જીવન કેમ જીવવું એ બધા આપણને કહે છે. અને જીવન જીવીએ ને સત્માર્ગને આધારે જીવન જીવીએ તો જીવન આપણું દિવ્ય થઈ જાય. કનૈયાને આપણા હૃદયમાં આવવું પડે. કનૈયો છટકીને ક્યાંય જાય નહીં. નારદજી એકવાર સ્વર્ગમાં ગયા, વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા, જોયું ભગવાન લક્ષ્મીજી કે મહારાજ ક્યાં ધ્યાનમાં બેઠા, તમે કોનું ધ્યાન કરો? ભગવાન કે હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. એ કે ભક્ત તમારાથી બધાથી મોટા, એમ કરતા કરતા ભગવાન લઈ ગયા નારદજીને ભક્તની પાસે, સાબિત કર્યું કે હા મારા ભક્ત છે ને મોટા, એના હૃદયમાં હું રહું છું. હું વૈકુંઠે નથી રહેતો, હું અક્ષરધામમાં નથી રહેતો, હું ગોલોકમાં નથી રહેતો, હું કૈલાસમાં નથી રહેતો, હું તો ચોટીલાના ડુંગર ઉપર નથી રહેતો, સમજ્યા? પણ ભક્તોના હૃદયની અંદર ભગવાન અને માતાજી કહે છે હું રાધેશ્વર રૂપે રહું છું. રાધા વતા ઈશ્વર એટલે રાધેશ્વર. વ્રજની અંદર મહાત્માઓ રાધે રાધેનું ભજન કરે છે. એક પોપટ હતો, ઝાડની ડાળીએ બેઠો બેઠો રાધે 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 બોલતો હતો. રાધાજીએ પોતાના હાથમાં લઈ અને કીધું કે વત્સ, રાધે રાધે નહીં, કૃષ્ણ કૃષ્ણ બોલ. અને પોપટ કૃષ્ણ ભગવાનના હાથમાં રાધિકાજી આપ્યો. રાધિકાજીનું ભજન કરવાથી રાધિકાજી આપણને, આપણા જીવને, આપણા મનને, આપણા આત્માને કૃષ્ણ ભગવાનની સાથે જોડી આપે છે. આપણા ગુરુ કૃષ્ણ ભગવાન થાય છે, આપણા માલિક કૃષ્ણ ભગવાન થાય છે, આપણા પિતા કૃષ્ણ ભગવાન થાય છે, આપણી માતા કૃષ્ણ ભગવાન થાય છે, આપણો પરમ પિતા આપણો ભગવાન કૃષ્ણ ભગવાન થાય છે. કૃષ્ણ ભગવાનને પામવા માટે મર્યાદાની જરૂર છે. મર્યાદાનું ઉલ્લંઘન કરે એ મનુષ્ય નથી. દાનવ હોય ને એની માથે શિંગડા ના હોય, દાનવની માથે શિંગડા ના હોય, પણ જે મનુષ્ય મર્યાદાનો ભંગ કરે એ મનુષ્યની માથે દાનવના જેવા શિંગડા છે એમ કહેવાય. એટલે આપણે બધાએ મર્યાદાથી રહેવા માટે, જીવવા માટે પ્રયત્ન કરવો. શ્રીહરિ તમારા ઉપર અને મારા ઉપર રાજી થાય. અત્યારે 12 ઉપર 2-4-5 મિનિટ થવા આવી છે. તમે બધા શાંતિથી સાંભળો છો, મને બહુ આનંદ થાય છે. આ રીતે કોઈ પણ કથામાં તમે જાઓ, શાંતિથી સાંભળવું, ભગવાનનું બને એટલું ભજન કરવું. ઘરે ગયા પછી પણ ભગવાનના ભજનની અંદર વધારો થાય, ભજન ટકી રહે એવા પ્રયત્નો કરવા. ઘરની અંદર બાળકોને સંસ્કાર મળે એવી કોશિશ કરવી. દરેક માતા બેન દીકરીને સારા સંસ્કાર આપવા. આ રીતે ભગવાન શ્રીહરિ આપણા સદવિચારોની અંદર ભળે. અને ભગવાન કૃષ્ણના 10મ સ્કંધની લીલા ચરિત્રો બપોર પછી આપણે ચાલુ રાખીશું. મણીય દર્શનમ મંદહાસ ઋષિરાયનામુજમ પૂજિતમ સુર નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે મુકુમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિ યત્કૃપાત મહં વંદે પરમાનંદ માધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા કથાના યજમાન કાશીબેન તથા કુંજડિયા પરિવારના વગેરે બહેનો, રાજકોટથી પધારેલા મુક્તાબેન તથા આ કુકાવાવના સર્વે સત્સંગી બહેનોને જય સ્વામિનારાયણ. આમ તો આ કુકાવાવમાં અવારનવાર આવી અને કાશીબેન ખૂબ સત્સંગ કરાવ્યો છે, તમને ખ્યાલ હશે. અહીંયા ઘણા વર્ષો પહેલાં હું આવતી ત્યારે 2-2 મહિના રહેતી હતી અને એ બધે આખા ગામમાં પધરામણી કરીને કથા વાર્તા સત્સંગને ખૂબ કરાવ્યું છે.
અહીં જગ્યા ખાલી છે પણ અહીં વે રજા દેવી પડશે તારી મમ્મી ને અહીં મારી પાસે બેઠી બીજું અત્યારે ધનુર્માસ ચાલે છે આ એક ભક્તિનો મહિનો કહેવાય ગામડે ગામડે મંદિરોમાં ઘનશ્યામ મહારાજ ભણવા જાય મહારાજ આગળ બધા ભણવાના સાધન મૂકે ધૂન કીર્તન થતા હોય આ ધનારક ને મીનારકમાં ભગવાન કૃષ્ણ અને સુદામાં ભણવા ગયા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં એટલે આપણે દર મહિને ધનુર્માસમાં આ ઉત્સવ ઉજવીએ અને મહારાજને એ સુંદર મજાના થાળ ધરાવીએ અને મહારાજ ભણવા જાય એવો આપણે ભાવ રાખીએ તો આવા પવિત્ર ધનુર્માસમાં એમાંય વળી પાછો માઘ માસ જે માઘ માસમાં પવિત્ર નદીઓમાં અથવા તો માટલાના સ્નાનથી ઘણું ફળ શાસ્ત્રમાં કીધું છે એવા પવિત્ર આ ધનુર્માસમાં સુંદર મજાના ભાગવતની કથાનું આયોજન અહીંયા કુંજડિયા પરિવાર તરફથી થયું છે ભાગવતમાં ભગવાન બાલકૃષ્ણના ભરપૂર લીલા ચરિત્રો ભર્યા છે એવું સુંદર આ ભાગવતની કથાનું આયોજન જે કુકાવાવના તમામ બધા ભક્તોને સાંભળવાનો લાભ મળ્યો છે અને અમે તો ગોરધનભાઈની કથા વાઘણિયા પણ સાંભળવા ગયા હતા પણ આપણે બહેનોની એક સભા રાખી હતી તો ભગવાનના સુંદર લીલા ચરિત્રની કથા તમને સાંભળવા મળે છે મોટા ભાઈ હોય ને ત્યારે કથા સાંભળવા મળે અને ભગવાને જેને સદ લક્ષ્મી આપી હોય તો આવા મોટા આયોજનો આવા મંડપ નખાવીને આવા કથાના આયોજનો થાય ત્યારે જે ભગવાને લક્ષ્મી આપી છે ને તે સદરસ્તે વાપરો તો તે સાર્થક થાય ભગવાન સંપત્તિ આપે અને એની સાથે જો સન્મતિ આપે ત્યારે આવા સુંદર મજાના આયોજનો થાય તો આ કુંજડિયા પરિવાર જે અમારે વીરજીભાઈના બહેન વિદેશમાં રહે છે કાશીબેન પણ સુંદર મજાના શુભ સંકલ્પ કર્યો પોતાની જે લક્ષ્મી છે તે આવા કાર્યોમાં વપરાય આવું એક ધાર્મિક કાર્ય થાય અને તે ધાર્મિક કાર્ય દ્વારા એના પરિવારજનોને તો ઘણો લાભ મળે પણ બીજાને પણ કથાનો લાભ મળે તો આવું સુંદર મજાનું એક ભગવાનના ગુણગાનનું આવી સુંદર શ્રીમદ ભાગવત કથાની ભાગીરથી ગંગા વહેવરાવી છે જેમાં આપણે બધા જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરી અને પવિત્ર બનીએ મોટા ભાઈ હોય એને કથા કરાવવાનો મોકો મળે અને મોટા ભાઈ હોય એને સાંભળવાનો આવો મોકો મળે ઓછા પણ હોય ને તો કથા સાંભળવા ન મળે જે દિવસે આપણા ગામમાં કથા આ બેસે તે દિવસે આપણને કાં સંતો આવીને સભા કરવાનો હોય તો આપણે માથું દુખે ધોઈ જાય હળવે પુણે હોય નહીં હરિ કથાનો યોગ અને મોટે ભાગે તે મળે ને મટાડે ભવ રોગ હળવે પુણે ભગવાનની કથા સાંભળવા મળતી નથી તો વાલા બહેનો આવી સુંદર શ્રીમદ ભાગવત કથાની એલી વહે છે બાલ પ્રભુના સુંદર સુંદર ચરિત્રો તમે સાંભળો છો પણ સાંભળ્યા પછી જીવનમાં જો ઉતારીએ અને આપણા જીવનને ભક્તિ તરફ જો વળાંક આપીએ તો આપણે કથા સાંભળી બરોબર સાર્થક થાય તો ભાગવતની કથાનો તો ખૂબ મહિમા છે જ્યારે વેદ વ્યાસે આ લખેલી સુંદર મજાની કથા છે અને કથા સાંભળવાથી જીવ પ્રાણી માત્રના જે દોષ છે જે પાપ છે તે બળી જાય છે માટે જીવનમાં તો અવશ્ય કથા સાંભળવી કથા ગંગામાં સ્નાન કરવાથી જીવ પ્રાણી માત્રના પાપ મળે જેમ આપણે કહીએ કે હરિદ્વારમાં જઈએ અને ગંગામાં સ્નાન કરીએ તો આપણા જન્મ જન્માંતરના પાપ બળી જાય પણ હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવા જવું તો પહેલાં તો પૈસાય જોઈએ સમય પણ જોઈએ જ્યારે આપણે આંગણે કથારૂપી ગંગા આવે ત્યારે કાંઈ પણ ખર્ચ નહીં અને આવો કથા ગંગામાં સ્નાન કરવાનો સુંદર મજાનો આપણને લાભ મળે છે અને તમે બધાય લ્યો છો સ્વામિનારાયણ ભગવાને એટલા સુંદર શાસ્ત્રો લખાવ્યા 500 પરમહંસ સાથે લઈને ભગવાન અહીંયા આવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાન સ્વામી એની વાતોમાં લખ્યું કે કથા વાર્તા વગર જીવમાં સારા ગુણ આવતા નથી અને ભગવાનનો મહિમા વધે ક્યારે જ્યારે ભગવાનની કથા સાંભળીએ ત્યારે
અને કથા સાંભળવાથી જીવનો તો મોક્ષ થાય, અધોગતિ પામેલા આત્માનું, પણ આ ભાગવતની કથાથી કલ્યાણ થાય એ તો આપણે શરૂઆતમાં સાંભળ્યું હશે કે ધુંધુકારી કેવો મહાન દુરાચારી હતો, પણ એના ભાઈ ગોકર્ણે આ સુંદર મજાની કથા કહી અને એનો પણ મોક્ષ કરાવ્યો. આવી કથા સુંદર આપણે ભાગવતની શરૂઆતમાં જ સાંભળી. તો આ લોકમાં ને પરલોકમાં સુખ દેનારી ભગવાનની કથા છે અને તે ભગવાન સર્વોપરિ સ્વામી નારાયણ, એનું આપણે અવશ્ય ભજન કરવું જોઈએ. આજથી 225 વર્ષ પહેલા પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. સર્વ જીવનું હિત કરવું, સૌના જીવનું ઋણને કલ્યાણ કરવું, એવો સુંદર આશય ભગવાન સ્વામિનારાયણનો હતો. 11 વર્ષ સુધી મહારાજે સુંદર બાળ લીલાઓ કરી અયોધ્યા અને છપૈયામાં. 11 વર્ષની ઉંમરે વનવિચનમાં નીકળ્યા, જેને આપણે નીલકંઠ વર્ણી કહીએ છીએ. તો 7 વર્ષ સુધી ભગવાને આખી પૃથ્વી પર ફરીને વનવિચન કર્યું. 68 તીર્થ કર્યા, અલ બેલડે વસુધાના ટાળવા સંતાપ, આખી પૃથ્વી પાવન કરવાને માટે ભગવાન વનમાં ફર્યા. સંવત 1856 ની સાલમાં વનવિચન પૂરું કરીને મહારાજ લોજમાં પધાર્યા. ભગવાન મેળવવાની તાલાવેલી જેને હોય ને એને જરૂર ભગવાન મળે, માટે ભક્તિ આપણે કરીએ છીએ પણ તાલાવેલી વાળી ભક્તિ કરીએ તો જરૂર ભગવાન મળે. જો વ્રજની ગોપીઓની વાત તમે સાંભળતા હશો, તે કઈ બહુ ભણ્યા નહોતા પણ ભગવાન પ્રેમને વશ થઈ ગોપીઓ સ્ત્રી ને આપણે સ્ત્રી, અને ઈ ગોપીઓ એવી ભગવાનમય હતી કે ઉદ્ધવ અને અક્રૂરે ગોપીઓની ભક્તિ વખાણી. ભાગવતની કથામાંથી તો આપણે એક બહુ સાર લીધા છે, આખી કથા યાદ ન રહે કાંઈ પણ જો ગોપીઓનો પ્રેમ યાદ રહે. ગોપીઓને દરેક ક્રિયામાં કનૈયો દેખાતો હતો, જે ક્રિયા કરે પણ એની વૃત્તિ ભગવાનમાં રહેતી હતી. તો વાલા બહેનો, આપણે તો ઘડીકનો સત્સંગ છે પણ 7 દિવસથી તમે જે ભગવાનના ચરિત્રો સાંભળો છો અને આપણે ભક્તિ કરી હોય તો કેટલી થાય. વૃદ્ધની ગોપીઓનો વિચાર કરીએ તો એને તો હજાર હજાર ગાયો ઘરે, એને ધોવી વાસીદા પાણી કરવા, મથુરા દહીં દૂધ વેચવા જવું, કામ કેટલું. અને આપણે તો અત્યારે સ્વિચ પાડી ત્યાં પાણી આવી જાય, સ્વિચ પાડી ત્યાં ગેસ શરૂ થઈ જાય, સ્વિચ બધી સ્વિચ પાડી ત્યાં છાશ થઈ જાય, કેટલું બધું ઓછું કામ. તે દી 12 કલાકનો 24 કલાકનો દિવસ હતો અને આજે 24 કલાકનો દિવસ છે. પણ અત્યારે એમ કે મંદિરે આવી જાય તો અમારો સમય નથી, 5 માળા નીવડે તો અમારો સમય નથી, તેથી ગોપીઓને કેમ સમય મળ્યો હશે. પણ ગોપીઓને સમય નહોતો 5 માળા કરવાનો, પણ દરેક ક્રિયામાં હાલતા ચાલતા ખાતા પીતા એ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું નામ લે. તો અત્યારે આપણે ભગવાનની ભક્તિ હાલતા ચાલતા ભલે બેસીને થોડોક જ સમય હોય પણ દરેક ક્રિયામાં. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભક્તિ કરવા બેસે ત્યારે જ ભગવાનને સંભાળે, અને ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને જ્યારે કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો એની ભજન કરવા બેસે ત્યારે પણ વૃત્તિ ભગવાનમાં સ્થિર થતી નથી. માટે દરેક ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. જો એક ગોપી સવારમાં ઉઠી નાઈ ધોઈને પછી પહેલા મનમાં થયું કે હું છાશ પૂરી દઉં પછી વલણ કરું, હવે મોટી ગોળીમાં દહીંનું દોણું ઠલાવા ગઈ તેમાં એને કનૈયો દેખાય, વિચાર કર્યો કે એની પર દહીં ન ખાય તો સામે કનૈયો ગોળી દેખાય, છાશ નથી કરી રોટલા ઘડું, હવે ચૂલો હળગાયો અને કાથરોટમાં લોટ ચાળવા બેઠી એટલે એને કનૈયો દેખાય કાથરોટમાં, એમ થી એની ઉપર કેમ લોટ ચાળવો, કનૈયા ઉપર લોટ ચાળવો, તો એ મૂકી દીધું. જે ક્રિયા કરે કે ગાય દોઈ લો, ગાય દોવા ગઈ, ગાયને સેલાયું બાંધ્યું અને આમ જ્યાં બગોણામાં શેડ ફોડવા જાય ત્યાં બગોણામાં કનૈયો દેખાય, એની પર દૂધની શેડ કેમ મૂકે. પછી મનમાંથી હું કામ કરું, જે કામ કરે મેં પેલો કનૈયો દેખાય પછી મૂકી દીધું. પછી ગોપી કંટાળી ગઈ, ઘાસ આ કનૈયો આડો નાડો, મારે કામ શું કરવું ઘરનું, અત્યારમાં કેટલું કામ. એમ દીકલાને યમુના ધરેથી એક ઘડો પાણી ભર્યા ગઈ, હાથમાં ઘડો લઈને યમુનાને કિનારે ગઈ અને ઘડો જ્યાં બોલ્યો હોય તો એને ઘડામાં ભગવાન દેખાણા, કહે છે ભાઈ ઘડામાં ઘનશ્યામ જોયા સહેલી, એટલે ઘડામાં ભગવાન પછી ઉપર પાણી રેડાય નહીં. ગોપીને એમ થયું ઘડો કેમ ભરવો, પછી ઘડો મૂકી દીધો. પછી એમ થયું આંખી વિશે બે હું ઘડી ગયા, કંટાળી ગઈ શું કરવું, આ જ્યાં હોય ને કનૈયો આડો નાડો, જે કનૈયો ધ્યાનમાં દેખાય એને માટે ઋષિ મુનિઓ ધ્યાન કરતા હતા હજારો વર્ષો સુધી, હાડકા ને ચામડા ગળી જતા હતા તોય જેને ઝાંખી નહોતી થતી તે બાલ પ્રભુ ગોપીઓને દરેક ક્રિયામાં દેખાય.
એટલે ગોપીસેન આખી વિચીને બેસી ગઈ ઘડો ફૂકીને યમુના કિનારે. હવે આખી વિચીને બેસી ગઈ તો એને સેજે કનૈયો સામે દેખાય મોટલી ઉગાડી, એને આખી ખોલી નાખી. આખી ખોલી દે યમુના ને કિનારે ઉભો ઉભો કનૈયો વાંસળી વગાડે. ગોપી કે બધી ક્રિયામાં આડો નાડો કનૈયો બેસી જાવ ઘડી આખી વિચીને બેઠી. એમાં બરોબર ત્યાંથી નારદજી નીકળે જે ભક્તિના આચાર્ય કહેવાય. નારદજીને એમ છે કહો અત્યારના પોરમાં કોઈને ધ્યાન કરવા, નવરસન મહારાજે કીધું કે જે ભગવાનની મૂર્તિ સંભાળી ધ્યાન કરે એને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ. કે આ ગોપીને કેટલું કામ ને અત્યારમાં યમુના કિનારે ધ્યાન કરવા આવી, આને તો પગે લાગવું જોઈએ. આવા ભગવાનના ભક્તો ક્યાંથી? હાથમાં વીણા હતી તે નીચે મૂકીને નારદજી દંડવત કરવા માંડે. ત્યાં ગોપી આ ખુલે, અરે અરે પણ નારદજી તમે સંત કહેવા, મને કેમ દંડવત કરશે? ગોપી અત્યારના પોરમાં તું ભગવાનનું ધ્યાન કરશ ને એટલે મને એમ થયું કે જે ધ્યાન કરે એ તો ભગવાનના મહાન ભક્ત, એને હું પગે લાગું છું. ગોપી કે ધ્યાન નથી કરતી કનૈયાને ભૂલવા પ્રયત્ન કરું છું, ભૂલાતો નથી, કઈ કામ થતું નથી. એટલે એમ કે ઘડીક આખી વિચીને બેહું, કનૈયો જરાક નજર આગેથી આડો જાય, આગેથી આઘો જાય તો હું કઈ કામ કરું. કેટલી ઊંચી સ્થિતિ! મહારે મુનિના ધ્યાનમાં નાવે, એ રે શા મળ્યોજી મુજને બોલાવે. આ શું પ્રેમ! વાલો મારો પ્રેમ અને વશ થાય રાજી, એમાં શું કરે પંડિતોને કાજી. આટલો જો ભગવાનમાં પ્રેમ થઈ જાય ને બેન્યો તો તમ તાર કાંઈ કામ ને સમય નો બગાડ પડ્યો. 24 કલાક કામ કરતા ભગવાન સ્મરણ કરો. એ ખેતર જતા ને વાડીએ જતા ને સાસ કરતા ને પાણી ભરતા ને કઈ આપણી પાસે સમય છે, પણ એ સમય ભગવાનને રસ્તે વાપરો. 24 કલાક કોઈ કામ કરતું નથી. માટે આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે અને આ દેહથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવાની છે. કળયુગની આવરદા ઓછી છે અને એ એટલી આવરદામાં ભગવાનની જો પ્રાપ્તિ કરી લઈએ તો સારમાં સાર વસ્તુ એ છે. તો આવા પ્રભુ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનની હમણાં હું વાત કરતી, મહારાજ 11 વર્ષની ઉંમરે વનમાં ગયા. એક ગામના તળાવની પાળે બેઠા છે, જળ ગાળી શાલિગ્રામે ધરાવીને પોતે પીધું. ગામની બાયુ પાણી ભરવાય. મનમાંથી કહો બાલા યોગી કેવું દિવ્ય શરીર છે, અરે કોઈ બહુ મોટા લાગે, કોઈ યોગી હશે, સાક્ષાત શંકર હશે, નારાયણ હશે. આમ બાયુ બધી કહેવા માંડી. આપણે ઘરે આવે તે આપણે એને ઘરે લઈ જઈએ, બાલા યોગી અમારે ઘરે આવશો, ઘણું ઘણું કીધું. પણ જ્યારે ભગવાને આંખ ન ખોલી ત્યારે બાયુને બસ કહેવાય, બહુ ટેવ હોય ને એ કે હે બ્રહ્મચારી આ નાની અવસ્થામાંથી બાવા કેમ થઈ ગયા? કારણ કે ભગવાનની 11 વર્ષની જ ઉંમર હતી. એક કૌપિન પહેરીને માથે જટાજૂટનો અંબોડો બાંધીને વનવિચન કરવા નીકળ્યા હતા તો કે તમારા મા બાપ મરી ગયા છે, તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તમે શું કામ બાવા થઈ ગયા નાની ઉંમરમાં? આવું બધું જ્યારે બાયું બધી પૂછવા માંડી તોય ભગવાને આંખ ન ખોલી. એટલે એક ડોહીમાં કે ખાવાનું પૂછો, નાનું બાળક છે, પહેલાં જમાડવાની કંઈક વાત કરે. ડોશીમાં કે હલો હલો માડે મહારાજ, મારે ઘરે મારે બે ભેસું જુજણ્યું છે. ચાલો ગામમાં બાટું કે બાવા દેશું માખણ રોટલો ખાવા. હાલો મારે ઘરે માખણ ને રોટલો ખાવા દઈશ એમ કીધું. પણ મહારાજે આંખ ન ખોલી ત્યારે બાયું કે બાવા હઠીલા બહુ હોય, એને આમ કંબો પકડે દબડાવો તો જાગી. અરે એક બેન બોલ, આમ તો બાઈ ની પંચાયત બહુ જાયજી હોય, બસ સ્ટેન્ડમાં બાઈ ભેગી હોય હાથ પેઢી ઓળખાઈને કાઢે. અને બીજું બધું બહુ પૂછવાનું હોય. એ કે હે બાવા બ્રહ્મચારી, એ તમે ફકડ ગીરધારી છો, કઈ લગ્ન બગન કર્યા? મારા પૂછ્યું દીસે દૂધિયા દાત તમારા તમે છો પરણા. પણ એ બધી બાયુને બહુ ભાવ, અરે કોઈ બહુ મોટા યોગી હશે, આ કોણ હશે એમ બાયુ બધી વિચાર કરવા માંડી. રોજ પાણી ભરવા આવે, રોજ હંભારે, કેવી માથે ભૂરી જટા હતી, શરીર અમાસે જેટલી નાડી તે તો સર્વે દેખાય ઉઘાડી. આમ ભગવાનનું સ્વરૂપ સંભારે, માથે ભૂરી ભૂરી જટા છે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, અદ્ભુત હતા યોગી. એ ભગવાન જેમ ઓળખતી નથી, છતાં પછી અંતકાળ આવ્યો ત્યારે મહારાજે બધી બાયુનું કલ્યાણ કર્યું. ભગવાનના દર્શન એવા છે બેન, ગોળ અને હાકર જેવા. અડધી રાતે ઉઠીને તમે ગોળનો ગાંગડો ખાવા માંડો કેવો લાગે?
ગળ્યો જ લાગે, આખી વિસીને ખાવતો હોય, કારણ કે એમાં સહજ સ્વભાવે ગુણ જ ગળ્યો છે. એમ ભગવાનના દર્શન સદાયને માટે કલ્યાણકારી છે. આ ભાઈ ઓળખ્યા નહોતા કે સ્વયં ભગવાન છે, પણ દર્શન થયા એટલે ભગવાનના દર્શન જ કલ્યાણકારી છે. આવા તો મહારાજના વન વિચરણના અનંત ચરિત્રો છે. એ 7 વર્ષ સુધી મહારાજે વન વિચરણ કર્યું અને મહારાજ સંવત 1856 ની સાલમાં લોજમાં પધાર્યા. લોજમાં આવ્યા એના આગલે દિવસે મહારાજ માંગરોળ ગામમાં પધાર્યા. તે દિવસથી પાંચમ શ્રાવણ વૈદ પાંચમ. હવે તે દિવસે આવ્યા અને ત્યાંના એક શેઠ ગોવર્ધનભાઈ નીકળ્યા. એને કીધું કે કોણ છો તમે, મારે ઘરે જમવા આવશો? મહારાજ કે અમે કંઈ વસ્તીમાં જતા નથી, સુખડીને ગાંઠિયા આપ્યા. કે કેમ સુખડીને ગાંઠિયા તાત્કાલિક લાવ્યા? તો કે અમારે એક ફય ધામમાં ગયા, એનું આજ 13મું હતું એટલે સુખડીને ગાંઠિયા હતા. ક્યાં ગયા તમારા ફય? તો કે ધામમાં. કે ધામમાં નહીં ગયા, નરકમાં પીડ્યા છે તમારે. ભગવાને બતાવ્યું કે અમારા ફય તો બહુ ભગત હતા, ભગત હતા પણ ગુરુનું સોનું રાખ્યું. રામાનંદ સ્વામીએ સોનાનો પાહો મૂકવા આપેલો અને પછી ના આપ્યો. પછી તો મહારાજે પુતળીબાઈને પણ ઉદ્ધાર કર્યો. બીજે દિવસે મહારાજ લોજમાં પધાર્યા. 9 મહિના સુધી લોજમાં રહ્યા, ભગવાને ઘણા ચરિત્રો કર્યા. પછી રામાનંદ સ્વામી મળ્યા અને ભગવાનને પીપલાણામાં દીક્ષા આપી. નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા રૂડા નામ પાડ્યા. સંવત 1858 ની સાલમાં મહારાજને ધર્મધુરા સોંપી, કેતા ગાદીએ બેસાડ્યા રામાનંદ સ્વામી. અને ફણેણી ગામમાં રામાનંદ સ્વામી જયારે સ્વધામ પધાર્યા, માગસર વદ એકાદશી આવી તે દિવસે રામાનંદ સ્વામીનું 14મું હતું. 13માની વિધિ કર્યા પછી સ્વામિનારાયણ ભગવાને એક મોટી ફણેણી ગામમાં સભા કરી અને એ સભામાં ઊંચા સિંહાસન ઉપર મહારાજ શ્વેત વસ્ત્ર પહેરીને બેઠા છે. આગળ બધા સંતો હરિભક્તો પાસળ મર્યાદા પૂર્વક બહેનો વગેરે બેઠા છે. મહારાજે બહુ સરસ ધર્મની વાત કરી. ત્યાગીના, ગ્રસ્તના, સધવાના, વિધવાના, સ્ત્રીઓના, પુરુષોના બધાના ધર્મ કોને કેમ રહેવું એવી સુંદર ધર્મ સભામાં વાત કરી. અને પછી તે દિવસે મહારાજે રાજી થઈ અને એક મહામંત્ર આપ્યો. સંવત 1858 ની સાલ હતી, માગસર વદ એકાદશી હતી. મહારાજ કે સાંભળો, આજે અમે તમને એક મહામંત્ર આપીએ છીએ, જે મંત્ર કરોડો રૂપિયા દેતા ન મળે, જે મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય અને જે મંત્ર જપવાથી ગમે એવો પાપી હોય તે પાવન થઈ જાય, આવો એક મંત્ર આપીએ છીએ. બધાને એવો કેવો ભગવાન મંત્ર આપતા હશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર જન્મ ધારણ કરીને આવ્યા ત્યારે પાછું અક્ષરધામ ખાલી ન હોય, દિવ્ય રૂપે મહારાજનું એક સ્વરૂપ ત્યાં પણ હોય. તો જે સ્વરૂપ મહારાજનું અક્ષરધામમાં છે એની નાભીમાંથી સ્વર નીકળ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને એ શબ્દ ગુંજતો ગુંજતો પહેલો વહેલો ફણેણી ગામમાં સંભળાણો. આખી સભાને માર કે શું સંભળાય છે, જે સંભળાય ને ધૂન કરો. પહેલી વહેલી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ફણેણી ગામમાં થઈ અને પછી મહારાજે કીધું, આ અમારો મહામંત્ર, હવે આજથી તમે આ મંત્રનું ભજન કરજો. ત્યારથી અત્યાર સુધી આપણે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ અને સ્વામિનારાયણ નામનો મહિમા, આ મંત્રનો મહિમા તો ખુદ સ્વામિનારાયણ ભગવાને કીધો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, જે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયા જગણાય એક છે. નામ મારા શ્રુતિમાં અનેક, શ્રુતિ એટલે વેદ, વેદમાં ભગવાનના હજારો નામ છે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિ આજ ગણાય એક, સર્વનું ઉપરી રટે બીજા નામ રટ્યા હજાર, સ્વામી નારાયણ એક વાર. મહારાજ કે ગમે તે ભગવાન કે દેવના તમે હજાર નામ લ્યો ને જે તમને ફળ મળે તે સ્વામિનારાયણ એક વખત કીધે મળે. રટે બીજા નામ રટ્યા હજાર, સ્વામિનારાયણ એક વાર. ગાયત્રી થી લક્ષ્ય ઘણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ, જે નામથી ભૂત પિચાસ ભાગે, જે નામથી તો સદબુદ્ધિ જાગે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, 6 અક્ષરનો મંત્ર છે પણ એવો મહાસમર્થ છે કે મહારાજે આજ્ઞા કરી કે હવેથી આ નામનો ભજન કરજો. એવો મહામંત્ર દયાએ કરી અને મહારાજે આપણને આપ્યો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માટે દરેક ક્રિયામાં હાલતા ચાલતા ભગવાનનું ભજન કરવું
અને જો બેનું ભગવાનનું ભજન માળા મંદિરે જવું નાનેથી ટેવ પાડી. હવે તો જો કે નાના નાના બેનું બહુ ભજન કરે છે, નહીતર પછી નાને દિન માળા ન ફેરવી પછી ગોઢા થાય ત્યારે ગોઠે નહીં. આખી જિંદગી માળા ન કરીએ પછી બે ત્રણ વહુ આવે પછી બા મંદિર જાઓ બા ને ગોઠે નહીં, ગયા ન હોય તે બા ને ગોઠે નહીં. અમારા કુકાઓમાં તો ડોસી ડોસી બહુ મંદિરે જાય છે ને, બધા ડોસી બેઠા. હા, એ ઘણા વાર પેલા આવી હતી બધા ડોસી ને બધા બહુ કંઠી બાંધી હતી. ડોશીમાં ને પછી ડોશી થઈ જાય ને, નાનેથી ભજન ન કર્યું હોય તો ગરડા થાય ને તો ગોઠેની માટે અત્યારથી મંદિરે જવું, કથામાં જવું, સત્સંગમાં જવું ટેવ પાડ્યો. ડોશીમાં હતા ને એ આખો દિવસ કામ કરવું બહુ ગમે, વહુ બેઠા હોય ને તો અહીંથી અહીં પાડું બાંધે ને અહીંથી અહીં પાડું બાંધે ને, પણ પૂળો નાખે ને પૂદડો ઢહડી આવે ને એને હક ન થાય. એમાં ડોશીમાં બોત્યો એવો આખી આંખે મોત્યો આવ્યો તે ભાવનગર લઈ ગયા. મોત્યો ઉતાર્યો ને ત્યાં બે આંખી વીવી ગયું. લ્યો હવે કઈ કામ થાય નહીં. દીકરાએ કીધું બા તેમ ભજન બહુ કર્યું છે અને કામ બહુ કર્યું છે, ભજન નથી કર્યું. આલ્યો આ માળા અને જો આ નજીકમાં મંદિર છે તેને આજે ભજન કરજો. દીકરો રોજ ગાડી બેહારી ને બાર મંદિર કે હું લઈ જઈશ ને, સાંજે આતી ટાણે તેડી જાય. એ દીકરો એક દી ચાર વાગ્યા ગાડી ઉપર બેસારી ને બાર મંદિર મૂકી આવ્યો, આરતી તાણે તેડી આવ્યો. બીજે દી કે હાલો બા ચાર વાગ્યા ગાડી બેસારી મંદિર મૂકી આવ્યો, આરતી તારે ટેડીઓ પર ડોશીમાન ગમે કોઈ દી માળા કરેલી નહીં એને કેડીએ ચડે ને. ત્રીજે દિવસે કીધું કે હાલો બા મંદિર નું ટાણું થઈ ગયું, હવે હું તમને મંદિર મૂકી આવું. ડોહીમાં કે બાપા મને ગાડી પર બેહાર્યું એટલે આપણે ઉગમડા પાદર ધોળિયા કુવે લઈ જા. કે હું કામ કે મને કુવાને કાંઠે ઉભી રાખીને ધક્કો મારજે. દીકરો કે અરે બા એટલા બધા સેવા કરનારો છે તમારે મરી જવું છે આપઘાત કરી. ડોહીમાં હું બોલ્યા ઈ કે કુવે પડીને મરી જવું હારું પણ મને માળા કરવી નહીં ગોસ્તી. ઈ કુકાવાળા ડોશી નહીં હોય, અરે કુકાવાળા ડોશી માળા કરવી બહુ ગમે. બોલો મને કુવે પડીને મરી જવું હારું પણ માળા કરવી ગોસ્તી નથી. આવું બોલ્યા. માટે બહેનો અત્યારથી સુંદર ટેવ પાડજો તો તમને માળા ફેરવવી ગમશે, મંદિરે જવું ગમશે, અને નાનપણથી જ જો ભક્તિમાં રુચિ હશે તો એ ગઢપણમાં જ્યારે નિવૃત્તિ પ્રયાણ થાવ દીકરાની બહુ કામ ઉપાડે એ ત્યારે મંદિર જઈને ભજન કરવાની બહુ મજા આવશે. પણ જો અત્યારથી ટેવ પાડી હશે તો આવા. હવે તો બધી જગ્યાએ સુંદર સુંદર મજાના કથાના આયોજનો હોય છે, આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. એ તમારા ગામમાં તો સુંદર મજાની હવેલી પણ હશે, સ્વામિનારાયણ ભગવાનના પણ બે મંદિરો છે, એ સુંદર મજાનું મંદિરની સામે રામજી મંદિર પણ છે, ઘણા મંદિરો કુકાઓમાં છે. એ રામના ભક્ત હો તો રામનું ભજન કરવું, કોઈ વૈષ્ણવ હોય કૃષ્ણ ભગવાનને માનતા હોય, કોઈ સત્સંગી હોય રામને ભજો, કૃષ્ણને ભજો, ભગવાન સ્વામિનારાયણને ભજો, પણ ભજો એ હાવ ધોકાપંથી રહેવાય નહીં. કુસંગી નો રહેવાય. કુસંગી ની કેવી સ્થિતિ ખબર? ભૂખ લાગે તે ખાવું, ઊંઘ આવે તે હુઈ જવું, અને આવરદા પૂર જાય તારે મરી જવું. લ્યો અને કહેવાય કુસંગી. તો આવા ભગવાન આપણે મળ્યા છે, સુંદર મજાનો યોગ મળ્યો છે. અરે સ્વામિનારાયણ ભગવાને તો એવું કલ્યાણ સોંગું કર્યું, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે ઢોલ, આજ ધર્મ વંશી ને દ્વારે નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. કોઈને ખૂબ ભગવાનને રૂપિયા આપ્યા તો સદાવ્રત બંધાવે, પાણીની પરબ બંધાવે. જ્યારે ભગવાને મોક્ષના સદાવ્રતો બાંધ્યા પણ મહારાજ કે જે મોક્ષને માટે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા હતા, ગંગાજીને કિનારે બેસતા હતા, હુગરિયું કાનમાં માળા નાખે, નીચે લીલા વાસ ઉગે, એટલું એટલું તપ કરતા ભગવાન મેળવવા. અને આજ ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે હાવ હોંગું કલ્યાણ છે. શિક્ષાપત્રી 212 શ્લોકની છે, જો શિક્ષાપત્રી પાળીએ, મહારાજ કે ડોકમાં બેવડી કંઠી રાખે, હાલતા ચાલતા ભગવાનનું ભજન કરે, અને શિક્ષાપત્રીમાં લખ્યું છે તે પ્રમાણે વર્તન કરે તો જે મારા ભક્ત હશે એને અંતકાળે હું તેડવા આવીશ. આવું વચન આપ્યું, અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું, બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું. આવું ભગવાને વચન આપ્યું છે કે અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું. ભગવાન ના થાય
એનો અંતકાળ આવે ત્યારે જરૂર ભગવાન તેડવા આવે છે. એવા આજના તારીખ સુધી આપણે કેટલાય દાખલાઓ જોયા છે. તો એવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. અને બહેનો, આ કળયુગમાં ભગવાનની ભક્તિ કરવી એ તો અતિ ઉત્તમ છે. અને કળયુગની આવરદા પણ ઓછી છે, અને એટલી આવરદામાં આપણે ભગવાનની પ્રાપ્તિ કરી લેવાની છે. અને સહેજ ભગવાનના યોગમાં આવે એનું કલ્યાણ. જો તમને હું એક વાત કહું કે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન કાયમ રહેતા હતા. સાળીપુરના દરબાર જીવા ખાચર હતા ને એના દીકરા વાઘા ખાચર. એના મનમાં કાયમ એમ થાય કે મારે ભગવાનને કંઈક ભેટ આપીશ, કારણ કે ઉત્સવ સમય હોય તો હવે ભગવાનને કંઈક ને કંઈક ભેટ કરતા હોય. ત્યારે એને મનમાં થયું કે મારે ભગવાન માટે વસ્ત્રો બનાવવા છે. એટલે પોતાના વાડીમાં સુંદર મજાનો કપાસ હોય, કપાસના હારા હારા ફોદા થયા. એ વાઘા ખાચરે સારા સારા ફોદા વીણી, પેલા તો ઓલા રેટીએ કાચતા હતા ને એ કંતાયું, અને પેલા વણકર વણતા હતા ખાદી જેવું કાપડ થાય. પોતાના ઘરના કપાસનું લોઢાવી એનું કાપડ બનાવ્યું, માંદરપાટ જેવું થયું. અને એ કાપડના પોટે ભગવાનને માટે વસ્ત્રો સીવડાવ્યા. ભગવાન સુરવાલ પહેરતા, ડગલી ખંભે ધરાવા, ખેસ પાઘ વગેરે આવા વસ્ત્રો બનાવ્યા. વૈશાખ મહિનો આવ્યો ને વૈશાખ મહિનાની પુણ્યમ આવી, પોટલું વસ્ત્રોનું બાંધી વાઘા ખાચર ગઢડા આવ્યા. પછી ગઢડા આવ્યા, સભામાં તો બધા હરિભક્તો પૂજા કરવા આવે, ભગવાનની ભાત ભાતના વસ્ત્રો ભગવાનને ભેટ કરે, કોઈ દાગીના ભેટ કરે, કોઈ બીજા વસ્તુ પદાર્થે ભગવાનને ભેટ આપે. વાઘા ખાચરને એમ થયું કે એવા હાવ હાદા ખાદી જેવા આ વસ્ત્રો કેમ દેવા ભગવાન. તે મનમાં જરાક સંકોચ થયો હતો એમને બેસી. તો ભગવાન તો ભાવના ભૂખ્યા, તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, તેની આગે ક્યાં છુપાવો જેના હાથમાં જીવન દોરી. એટલે ભગવાને કીધું કે વાઘા ખાચર તમે અમારા માટે વસ્ત્રો સીવડાવીને લાવ્યા છો, તો કેમ દેતા નથી, લાવો. આજે તો અમારે તમારા જ વસ્ત્રો પહેરવા છે. માગીને લીધા હતા તો બહુ રાજી થઈ ગયા અને ઊભા થઈ ભગવાને વસ્ત્રો આપ્યા. ભગવાને અક્ષરોડીમાં જઈ જે વસ્ત્રો વાઘા ખાચર સાળીપુરથી લાવ્યા હતા તે વસ્ત્રો પહેરી સભામાં બેઠા, અને વાઘા ખાચર ઉપર ઘણા રાજી થયા. સાંજ પડી, વાઘા ખાચર પોતાના ઉતારામાં સૂતા હતા. પછી પેલા તો ઘડિયાળ્યું નહીં, એટલે વહેલા ઉઠીને આકાશમાં જોતા તારા હમ. પેલા તારા જ ખબર પડે ને કે કેટલી રાત ગઈ એમ. હવે આકાશમાં જોયું ત્યાં તો પીળા પીતાંબર પહેરેલા, તેજ 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 શરીરમાંથી તેજ નીકળે. એટલા કેટલાય જણ દેવો હોય, દેવતા એવા શરીરો વાળા કેટલાય વ્યક્તિઓ આકાશમાં ટોળા ટોળા ઉડતા જાય. ઘણી બધી જોઈ રહ્યા. પછી થયું કે આ શું ચમત્કાર હશે, આ દેવ જેવા કોઈ મનુષ્યો હશે, આ કોઈ દેવો હશે, લાગે છે તો દેવ, અને તેજ તેજ છે એવા શરીરો છે ને આકાશમાં ઉડતા ઉડતા જાય છે, આ કોણ. સવારમાં મંગળા આરતી થઈ, સ્વામિનારાયણ ભગવાન સભામાં આવ્યા. તે વાઘા ખાચરે પૂછ્યું કે મહારાજ આજ રાત્રે હું વહેલો ઉઠ્યો ત્યારે આ શું કોણી ઉડતું ઉડતું જાતું તું દેવ જેવા શરીર હતા. ત્યારે ભગવાને શું કીધું, તે તમારા ખેતરની વરખડી. વરખડી એટલે તમને ખબર છે, કપાસના છોડવા. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે જેટલા કપાસના છોડવા તમારા ખેતરમાં હતા, અને જે જે છોડવાનો કપાસનો ફોદો તમે તંતુઓ ભેગા કરી એનો વસ્ત્ર બનાવ્યું, એ વસ્ત્રનો અમારા અંગને સ્પર્શ થયો, એમાં જેટલા છોડવાનો કપાસ વપરાણો હતો તે બધા છોડવાનો મોક્ષ થયો. કારણ કે લીલા તૃણમાં જીવ હોય છે, તો એ જેટલા જીવો તમારા ખેતરમાં કપાસના છોડવાઓ હતા તે બધા આત્માઓ દિવ્ય દેહ ધારણ કરી કરીને ભગવાનના ધામમાં જાતા એવું તમને દેખાણ. માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે તો જડ અને ચૈતન્યનું પણ કલ્યાણ થાય છે. આપણે બધાએ જાણીએ છીએ નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચો લખ્યો કે વડોદરા પાસે ઈટોલા ગામ બાપુભાઈ અને જીજીભાઈ સારા સત્સંગી. હવે એમાં એક દી જીજીભાઈને તેડવા મહારાજ આવ્યા. બાપુભાઈને દર્શન દીધા કે અમે જીજીભાઈને આજે તેડી જશું. ત્યારે કીધું કે મહારાજ અમારા ગામમાં જીજીભાઈ મોટેરા છે, મંદિરમાં સારી કથા વાર્તા કરે છે, અને તમે તેડી જશો તો અમારે તો સત્સંગમાં ઘણી ખોટ પડશે. મારે કેમ કાંઈ વાંધો નહીં, તો લોકો એને મૂકતા જઈએ. હાલો હવે અમે અક્ષરધામમાં ઠેઠ ઠેઠ આવ્યા છીએ, પાછા કેમ જઈએ બીજા હાલે ને બળદને લેતા જઈએ. અરે મહારાજી બળદે શું પૂન કરશે, એના આત્માને તમે ધામમાં તેડી જશો. મહારાજ કે
આ બળદ છે ને એક વખત એકાએ જોડે, પેલા એકા હતા ને એક બળદ જોડે, અમારા સંતો માટે સીધું લેવા જવું હતું, તે ગરીબ ભગત આ બળદ ને ગાડે જોડીને સીધું લેવા ગયો, અને એમાં સીધું સામાન સામે ગામથી લઈ આવ્યા, અને એ સીધું સામાન ને ગાડે આ બળદ જૂત્યો હતો, અને એ સીધું સામાન અમારા સંતને માટે કેમ લઈ ગયું, માટે એ બળદનું અમારે કલ્યાણ કરવું છે. ઈટોલા ગામના બળદને મારે તેડી ગયા, અને બાપુભાઈએ જઈને જીજીભાઈને વાત કરી કે મહારાજ આવ્યા હતા તમને તેડવા, અને એને એમ કીધું કે અમે તો એના બળદને તેડી જઈશું. ફાનસ કર્યું રાત્રે, અને બળદની પાસે જ્યાં ગયા ત્યાં તો બળદ મરેલો પડ્યો હતો. આ ઈટોલા ગામનો પ્રત્યક્ષ બની ગયેલો દાખલો. આવા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો દાખલા છે કે જે ભગવાન આશ્રિત બને એને સ્વયં ભગવાન પોતે તેડવા આવે છે. તો આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એની ડોકમાં કંઠી પહેરી હોય તો ભગવાનની આજ્ઞા અનુસાર જીવન જીવવું, જેથી કરીને મહારાજ આપણું ખૂબ ખૂબ કલ્યાણ કરે. અને વાલા સર્વે બહેનો, અહીંયા સુંદર મજાની આ કથા ચાલે છે, બાલપ્રભુના લીલા ચરિત્રો ખૂબ આવતા હશે. એ ભાગવતના 10મા સ્કંધમાં તો ભક્તિ શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે ભાગવતનો 10મો સ્કંધ તો અમારું ભક્તિ શાસ્ત્ર છે. તો એવા ભક્તિ શાસ્ત્રની કથા તમે બધા સાંભળો છો અને ભક્તિ રસમાં તરબોળ બનો છો, અને વિશેષ કથા સાંભળજો પણ ભલામણ એટલી, આમ તો તમે 7 દિવસ સુધી કથા સાંભળો છો, આ તો આપણે ઘડીકની સભા ઝરફર ઝરફર જેવી, ધોધમાર વરસાદ પડે એમાં કોઈ કોરું રહે. તો આવી કથા વાર્તાની એલી વર્ષે છે, આવી સુંદર કથા પારણ થાય ત્યારે એમાંથી આપણે કંઈક ને કંઈક લેવું જોઈએ, લેવું જોઈએ. એટલે આ યજમાન પરિવાર અમારે છે બહુ સદ્ધર, એટલે રોજ લેવામાં તો તમને હાટા જલેબી લાડવા જમાડતા હશે, એ જ લેતા જશો. પણ એમાંથી આપણા જીવનનો સુધારો થાય એવું અવશ્ય લેવું જોઈએ. જીવનમાં સદગુણનો વધારો થાય, જીવનનો સુધારો થાય, અને આપણા જે અંતશત્રુ હોય એનો નાશ થાય. અદેખાય, ઈર્ષ્યા, નિંદા, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, એ આ બધું જો આપણા હૃદયમાંથી જાય તો આપણું હૃદય નિર્મળ બને, અને એ નિર્મળ હૃદયમાં અખંડ ભગવાનની મૂર્તિ રહે એવું ભગવાનના ભક્તોએ જીવન જીવવું જોઈએ. પૂજા પાઠ માળા વગેરે તમે કરો છો અને વિશેષ કરજો તો ભગવાન રાજી થશે. એ બાલકૃષ્ણની હવેલી હોય તો ત્યાં જાવું, નકરું એવું ન રાખવું બે પૈસાની કંઠી બાંધી જય સ્વામી નારાયણ, બરોબર ને? તો ભજન તો ખૂબ કરો છો, આમ તો કુકાવાવ ગામ ભક્તિને રંગે રંગાઈ ગયેલું છે. હવે તો જો કે હમણાં ઘણા વર્ષથી આવી નથી, પણ હવે તો સારે કોઈ સત્સંગ વધ વધ કરે છે, કુકાવો અમે તો સત્સંગ તો ખૂબ વધતો જ હોય ને, માટે કુકાવાવની બાયુ તો અમારે ગોકુળની ગોવાલણ ને મથુરાની મૈયારણ જેવું છે ખરેખર. કાશી બેનો ના ના ના, હું તો આવું છું આ રોડે, 12 મહિને 12 વખત નીકળું છું આ રોડે કુકાવા. સારું સારું, લ્યો જો કથાના મહિમાની એક તમે વાત કહી દો, હમણાં આપણે સમય થઈ જશે પાછો. એ આવી રૂડી કથા ગામમાં બેઠેલી, અને સંતો આવીને કથા કરતા હશે ને, એક વહુ હતા ત્યારે હાવ બહુ ડકડક કરે, તમારે કુકાવામાં એવું કઈ નહીં ને, એટલે વહુના મનમાં એમ થયું કે આખો દી ઘરમાં કામ કરતો હોય હું બોલ બોલે જ કરે તે મારે મરી જાઉં, તે 2 રૂપિયાની દવા લઈ આવી પટારેઠ મૂકી હમણાં ઘોળીને પી જાઉં. ત્યાં એક બેન આવ્યા, એ બેન કે બેન હલો આપણા ગામમાં કથા બેઠી છે અને કુંજડિયા પરિવારે બહુ સરસ કથા બિહારી છે, એમાં તો બેનનો સત્સંગ છે, તે તમારે કથામાં નથી આવવું? તે બેન એમ થયું મારે મરી જાઉં જ છે, હલો 2-3 કલાક કથા સાંભળવી, સંતોન દર્શન થાય, અને પછી 2 કલાક મોડી મરી જાય, એમ કરીને દવાનો વાઇટ કહેશે ને પટારેટ મૂકી દીધું, અને બેન તો હાડી પેટલી ને કથામાં આવ્યા. હવે કથા એવી છે, રેડીમેડના સ્ટોર છે, રેડીમેડ સ્ટોરે જાઓ ને તો કોઈ પરમાણુ ન લીધું હોય પણ બધાને ફીટ થાય ને એવા કપડાં મળે, એ બાયું ગાઉન ન્યા મળે, ભભન જભા મળે, બધાને ફીટ થઈ જાય, નાના છોકરાને ફીટ થાય, બધાને માપ પરમાણુ નહીં પણ ફીટ થાય એવા કપડાં રેડીમેડ સ્ટોરે મળે ને
એમ ભગવાનની કથા એવી છે, કથામાં જઈએ ને તો નાના ને લાગુ પડે, મોટાને ગઢાને હાહુને વહુને લાગુ પડે, એવા નિયમ ધરો બધાને આવતા હોય. આપણને જેટલા ફિટ થાય એટલા આપણે લઈ લેવા, કઈ આખી કથા આપણને એકલા લાગુ પડતી નથી. અને બરોબર એવી કથા આવી, સંતો કથા કરે. શિક્ષાપદના શ્લોકમાં લખ્યું છે કે અમારા આશ્રિતે કોઈ દી કુવે પડીને, ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને આપઘાત કરવો નહીં, અને આપઘાત કરે એને અધોગતિ થાય, એને કેટલાય અધુરિયા અવતાર આવે, એનો ક્યારેય મોક્ષ ન થાય વગેરે બહુ બધી વાતો કરી. આ બેન કથા બેઠા એક કલાક, એક કલાક કથા સાંભળી તેને મનમાં જ કરર આપઘાત કરીને મરી જાય, એટલું બધું દુઃખ મર્યા પછી એટલી બધી અધોગતિ કે મરે નહીં, મેરે આવું કે મરતે મરવું નથી. કથામાં એવા કેટલો ચમત્કાર થઈ ગયો. આપણે બાપા મરવું નથી, મર્યા પછી બહુ દુઃખ ને કલ્યાણ ન થાય. એ પછી તો એ બેન બેઠા બધા ભાઈ એ ગયા ને, એક છોકરા કીધું જાઓ સ્વામી ને કહીએ કે તમે સારું કર્યું એવી કથા કરીને, હું તો ઘરે જઈને દવા પી જ આવેલી હતી, વાઇટકો પટાળા હેઠળ મૂકીને આવીશ. એ સ્વામી એ કંઠી આવી જાય, બેન ને કહેજો બાંધે સ્વામિનારાયણ, સ્વામી ભગવાન નું ભજન કરે, ભગવાન સારું કરી દેશે. બેન ઘરે આવ્યા, કંઠી બાંધી બોલતા બંધ થઈ ગયા, આપણે હા હા કહી હા હું બંધ થઈ ગયા, તે રૂડારૂડ થઈ ગઈ. અને બેન સત્સંગી થયા, એના બે દીકરા પાછા સત્સંગી થયા. જો એક કલાક કથામાં આવ્યા તો ભવો ભવ સુધરી ગયા, પણ એ કથામાં આવ્યો તો વાડક્યો ગળે ઉતરી ગયો હતો, તો ભવો ભવ બગડી જાત. આટલી ચમત્કારિક આ કથા છે. અને તમે આ છ દિવસથી આ કથા સાંભળો છો, અને વિશેષ સાંભળજો બીજું કે અમેરિકા જેવા દેશમાં વસે છે, આટલા સુખ સમૃદ્ધિ વચ્ચે છતાં કેટલો ભગવાનનો મહિમા છે કે પોતાના વતનમાં આવી એ પોતાની કમાણીના રૂપિયા અહીંયા આ વાપરી અને ખૂબ સત્સંગ કરે કરાવે છે આવા ઉત્સવ સમયમાં, અને આવા કથાનો લાભ અપાવે છે. તો એવા કુંજડિયા પરિવાર વગેરેને મહારાજ ખૂબ ખૂબ સુખ્યા કરીને ખૂબ સંપત્તિ આપે અને સાથે ખૂબ સન્મતિ આપે, ત્યારે જ આવા આવા કાર્યો થાય ને. તો સુંદર આવા ધર્મને અર્થે વાપરે અને ત્યારે જ લક્ષ્મીનો સદવય થયો કહેવાય, કે જે ભગવાનને અને ભગવાનના ભક્તને અર્થે આવી કથા પારાયણમાં વપરાય. તો આ પરિવારજનોએ પોતાના વતનમાં આવી અને સુંદર આવું આયોજન કર્યું છે. અને પાછા વક્તા તરીકે તમે જાણો છો, હમણાં અમે અમેરિકા પ્રચાર અર્થે ગયા હતા. અમરેલીથી સાંખ્યોગી બહેનો 5 અને એક પાર્ષદ, 6 બહેનો 4 મહિના અમેરિકા જ્યારે પ્રચાર અર્થે ગયા હતા ત્યારે આ જે પરિવાર છે, પાગડાળ પરિવાર, વીરજીભાઈ, ગોરધનભાઈ વગેરે, મનસુખભાઈ, મહિનામાં એક વખત ભેગા થઈને દૂર દૂર, આપણે તો અહીંથી જવું જ કે લે, અમે તો ઓલા પ્લોટ મારી છે, કેવો પ્લોટ છે આપણે, અરે આપણે પ્લોટના નામ ભૂલી ગઈ, મોદી પ્લોટ કે મંદિર કેમ નથી આવતા હાકરમાં, તો કે હું તો મોદી પ્લોટમાં રહું છું, દૂર ન પડે. એ અહીંથી બગસરા ને અમરેલી ને ક્યાંય ને ક્યાંય દૂર દૂર ઘર હોય તે ગાડીમાં 2 કલાક થાય, એટલા એટલા દૂર રહેતા હોય ને. તો આ જે પાગડાળ પરિવારે જે પોતાના કુટુંબીજનો વિદેશમાં તેડાવ્યા છે, આખું કુટુંબ સત્સંગ કરવા એક ઘરે ભેગું થાય, બધાને એક મહિને ભેગું જમવાનું, સત્સંગ કથા વાર્તા કરવાય, વિદેશમાં બાળકોમાં સારા સંસ્કારો રહે, સત્સંગ રહે, એટલે આપણે એમ જાણીએ કે વિદેશ વાળા શું ભજન કરતા હશે ને, આપણે બહુ ભજન કરીએ. તો એ રજોગુણી એવા દેશમાં રહી નહીં અને આટલી સુખ સમૃદ્ધિની વચ્ચે રહીને સુંદર સારા સંસ્કારો તે પરિવારમાં છે અને ખૂબ સત્સંગ આખો પરિવાર ભેગો થઈને કરે છે. દર મહિને એક વખત તો દૂર દૂર ઘર હોય તો એ ભેગું થવું, સત્સંગ સભાયું કરવી અને બધાએ સાથે ભોજન લેવું, આવો રિવાજ અત્યારે પણ પાગડાળ પરિવારમાં છે. કારણ કે અમે તો ત્યાં વિદેશ જઈને બધાને ઘરે પધરામણી કરીને આ બધું જોઈને આવ્યા છીએ. તો આવા સુંદર સંસ્કારો છે, ત્યાં પણ સુંદર ભજન કરે છે અને ત્યાંથી અહીંયા આવી અને આવો આપણે બધાને સુંદર આ મજાનો સત્સંગનો લાભ અપાયો છે. તો મહારાજ એ બધાય પરિવાર, કુંજડિયા પરિવાર, પાગડાળ પરિવાર, બધાને મહારાજ ખૂબ ખૂબ ભક્તિનું બળ આપે, ખૂબ ને ખૂબ આવી સદ લક્ષ્મી આપે, જેથી કરીને આવા સારા કાર્યો કરે અને બધાયનું મહારાજ આરોગ્ય સારું રાખે, એવા ભગવાનના ચરણમાં પ્રાર્થના અને સર્વે સાંખ્યોગી બહેનના અંતરના રૂડા આશીર્વાદ છે.
હવે અહીંયા કથાનો સમય થઈ ગયો છે એટલે આપણે જે આ બહેનોની બપોરવ શાળા એક ઘડી સત્સંગ સભા રાખી હતી. મનસુખભાઈ અમેરિકા ગયા તે દિવસે મને સુરત મળ્યા હતા. મને કે જેમ બેન તમે વાઘણી આવ્યા એમ જરૂર એક દિવસ તમે કુકાવા જાયજો અને બહેનોને બે કલાક કે અડધી કલાક કે કલાક જે સમય હોય એટલો લાભ આપજો. એટલા માટે અહીંયા આપણે બહેનોની પણ એક સભા રાખી. હવે બધાય બહેનો ખૂબ ખૂબ આપણે બધાએ ભાગવતની કથાનું રસપાન કરીએ અને અત્યારે આપણી સભાને અહીંયા પૂરી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બપોરના 12-3ના ગાળાની અંદર અમરેલીથી પૂજ્ય સાંખ્યોગી બહેન લીલાબહેન અહીં પધાર્યા. સર્વે બહેનોને પરમ પિતા પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી એમના પાયાના સિદ્ધાંતો આપ સર્વને પીરસ્યા. પ્રભુની શિક્ષાપત્રી 212 શ્લોક, આચાર્ય મહારાજના ધર્મો, આચાર્ય મહારાજના અખંડ સૌભાગ્યવતી પત્નીઓના ધર્મો, ગૃહસ્થોના ધર્મો, સત્સંગીઓના ધર્મો, સાધુના ધર્મો, સધવાના ધર્મ, વિધવાના ધર્મ, સંન્યાસી બ્રહ્મચારીના ધર્મ, આ દરેક ધર્મ 212 શ્લોકની અંદર આવી જાય છે. આવી આ શિક્ષાપત્રી અભય રાજા અને શ્રીહરિ સાથે સંવાદ થયો એ સત્સંગી જીવન નિષ્કળાનંદ સ્વામીએ લખેલા ગ્રંથો યમદંડ, હરિબળ ગીતા, ભક્ત ચિંતામણી, નિષ્કળાનંદ કાવ્ય વગેરે બધા કાવ્યો લખ્યા. ભગવાનનો જ્યારે પૃથ્વી ઉપર અવતાર થાય ને ત્યારે સત્શાસ્ત્રો, ભગવાનના મંદિરો અને સાધુ સંન્યાસીની બહેનો આવો જે એકાંતિક ધર્મ, વૈદિક ધર્મ જેને વેદ પણ માન્યતા આપે છે એવો સ્વામિનારાયણ સંપ્રદાય શ્રીજી મહારાજે આજથી 200+ વર્ષ પહેલા સ્થાપિત કર્યો. આપણને બધાને સદભાગી જીવોને આવા સત્સંગની સુવાસ મળી, સત્સંગની ઓળખાણ થઈ. લીલાબહેન જેવા પૂજ્ય ભગિની સાંખ્ય યોગનું સેવન કરી મહારાજે સ્થાપેલી મર્યાદા પ્રમાણે બહેનોની અંદર જે ધર્મના સંસ્કાર સિંચે છે ને એ ખરેખર ઉમદા છે, પોતે ધન્યવાદને પાત્ર છે. આપણે બધા પ્રાર્થના કરીએ શ્રીજી મહારાજને કે એમને શ્રીજી મહારાજ ખૂબ બળ આપે, લાંબુ આયુષ્ય આપે, એમનો શિષ્યગણ વધે અને ભારતની મહિલાઓની અંદર, એમાંય સૌરાષ્ટ્રની મહિલાઓની અંદર સુસંસ્કારનું વાતાવરણ એકદમ પ્રાધાન્યપણું ગ્રહણ કરે. એ રીતે દરેક સત્સંગી બહેનો અને સત્સંગી ભાઈઓ, આજે આપણે કથાના છેલ્લા છઠ્ઠા દિવસની અંદર 10મા સ્કંધનો પૂર્વાર્ધ એની કથા લઈ રહ્યા છીએ. ગઈકાલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય આપણે ઉજવ્યું. આજે ઠાકોરજીએ જે ગોવર્ધન લીલા કરી છે કે જ્યારથી અન્નકૂટ ધરાવવાની પ્રથા શરૂ થઈ છે એવો ગોવર્ધન લીલાનો પ્રસંગ આજે આપણે ઉજવીશું. તમે જોઈશો કે ભાઈઓએ અહીંયા ટેરો બાંધ્યો છે. ઠાકોરજીના દર્શન થાય એ પહેલા હવેલીની અંદર, મંદિરની અંદર
પડદા રાખવામાં આવે છે, જેને આપણે ટેરો પણ કહીએ. એવો આ ટેરો બાંધ્યો છે. ગોવર્ધન ધરના દર્શન કરવાના છે. ભગવાન શ્રીહરિ ની ગોવર્ધન ધરની પૂર્વ તૈયારી રૂપે આ ટેરો બાંધવામાં આવ્યો છે. ટેરો જ્યારે ખુલશે ને ત્યારે આપણને ગોવર્ધન ધરના દર્શન થશે. ફરીથી એક વખત ગઈકાલે જેમ આપણે ઉજાણી કરી ભગવાનનો જન્મદિવસ ઉજવો, નંદ મહોત્સવ ઉજવો, માખણ અને મિર્ચીની ખેદાન અને મેદાન કર્યું, આનંદના અતિરેકની અંદર દરેક ગોપ અને ગોપીઓ, દરેક ભાઈ અને બહેનો ગરકાવ થઈ ગયા. રાસ લીલાના જેવું સરસ મજાનું રાસ મંડળ જામ્યું. નંદ મહોત્સવ ઉજવો, નંદ ભયો થયો. એવા બાળ કનોડાની લીલાઓ આગળ વધારતા વધારતા આજે એક આગળની કથા આપણે લઈશું. ભગવાન શ્રીહરિ, ભગવાન કૃષ્ણનો જન્મ થયો, પ્રાગટ્ય ઉજવું. શંકર ભગવાન જોગીના વેશમાં બાલ કાનોડાના દર્શન કરે છે, ખોળામાં બેસે છે, એનો હાથ જોવે છે. એ હરિ અને હરનું મિલન આપણે જોયું. ત્યાર પછી ભગવાનની ઉંમર 6 દિવસની થઈ. એ 6ઠે દિવસે કહેતાને કે 14મીના દિવસે પૂતના ભગવાનને ખરાબ ઈરાદાથી, ભગવાનને નિધન બનાવવાના ઈરાદાથી પૂતના આવી ભગવાને એમને વધ કર્યો, એમનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી લાલા પ્રત્યે ગોકુળ અને વૃંદાવનની અંદર ગોપીઓને કેવો અનુરાગ છે એ આપણે જોયું. ત્યાર પછી સખટાસુરની કથા આવી. સખટાસુર એટલે કામ, ક્રોધ, લોભ અને મોહ. આ ચંડાળ ચોકડીને સખટાસુર કહેવામાં આવે છે. દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુનિ આ 4ની ચોકડીને ચંડાળ ચોકડી શબ્દ વાપરવામાં આવ્યો છે મહાભારતની અંદર. એ જ રીતે કામ, ક્રોધ, લોભ અને મોહ આ 4 વસ્તુને બકાસુર કહેવામાં આવે છે, દંભ કહેવામાં આવે છે. ત્યાર પછી તૃણાવ્રતનો વધ એની કથા આપણે જોઈ. તૃણાવ્રત એટલે પાપ. કામ અને ક્રોધના પુત્રો છે રજોગુણ. આ રજોગુણના પુત્ર કામ અને ક્રોધ એની કથા આપણે જોઈ. મનની અંદર જ્યારે તૃણાવ્રત આવે, કામ અને ક્રોધ આવે, એ વખતે આપણે શ્રીહરિનું શરણ સ્વીકારવું, ઠાકોરજીનું શરણે જઈ ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના નામની માળા ફેરવવી, ભગવાનના નામનું ઊંચે સ્વરે કીર્તન કરવું. મગજની અંદર એક સમયે એક જ વિચાર આવી શકે. મનની અંદર મૂંઝવણ શરૂ થાય, મૂંઝવણને બહાર કાઢવા માટે શ્રીહરિને અંદર મૂકવા. પાણીનો ગ્લાસ ભરેલ હોય, એમાં દૂધ ભરવું હોય તો પાણીને પહેલાં ખાલી કરવું પડે. ગ્લાસ ખાલી થાય પછી એમાં દૂધ ભરાય. કામ અને ક્રોધ રજોગુણના પુત્રો આપણા મગજની અંદર પ્રવેશે તો એને દૂર કરી ભગવાનના નામનું સ્મરણ મોટે અવાજે કરવું. આ રીતે રજોગુણ આપણામાંથી દૂર થાય છે. ત્યાર પછી માતા કનૈયાને સ્તનપાન કરાવે છે. એવે વખતે કનૈયો મુખની અંદર બ્રહ્માંડના દર્શન માતા યશોદાને કરાવે છે. માતાને એમ થાય છે કે કનૈયો આજે બહુ સ્તનપાન કરશે ને તો એને પેટમાં દુખશે, અપચો થશે. કનૈયો કહે છે કે માં, આ તારું દૂધ છે ને હું એકલો નથી પીતો, મારા મુખની અંદર જો, ત્રિલોક મારા મુખની અંદર છે, બ્રહ્માંડ, સારું બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ.
પૃથ્વી આકાશ અને પાતાળ, પાતાળને સપ્ત પાતાળ કહેવામાં આવે છે, સાત પાતાળ. પણ ટૂંકમાં આપણે કહેવું હોય તો જેમ આપણે કહીએ ને સનકાદિક ઋષિઓ, સનક આદિક, સનક ઋષિ ચાર છે, પણ આપણે સનકાદિક ઋષિઓ કહીએ. ભગવાન શ્રી નારાયણે આ ભાગવતની કથા બ્રહ્માજીને સંભળાવી છે. નારદ મુનિએ આ કથા વ્યાસજીને કીધી છે. વ્યાસજીએ આ કથાનું સંકલન કર્યું છે. સુત પુરાણીએ આ કથા શૌનકાદિક ઋષિઓને કીધી છે. શૌનક વત્તા આદિક, શૌનકાદિક. શૌનક મોટા છે, જ્ઞાની છે, વડવૈના છે, એટલા માટે શૌનકનું નામ પહેલા આવે, અને આદિક બધા. અને સુખદેવજી આ કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે. ભગવાનના મુખની અંદર ભગવાને માતા યશોદાને પોતાનું સ્વરૂપ બ્રહ્માંડના રૂપમાં દેખાડ્યું, એ કથા આપણે લીધી. ત્યાર પછી નામકરણની વિધિ આવે છે. ગર્ગાચાર્યજી યાદવોના કુળગુરુ છે. વસુદેવ ગર્ગાચાર્યને કહે છે, તમે ગોકુળની અંદર જઈ અને મારો લાડકલો કનૈયો છે ને એનું નામકરણ વિધિ કરજો. ગર્ગાચાર્યજી ગોકુળની અંદર આવી ભગવાન કૃષ્ણ કનૈયાનું નામ કૃષ્ણ પાડે છે. આ રીતે નામકરણ વિધિનું કથા આપણે બપોર પહેલા જોઈ. ત્યાર પછી માખણ ચોરીની કથા આવે છે. માખણ ચોરી એટલે ચિત્ત ચોરી, માખણ ચોરી એટલે મનની ચોરી. ગોપીઓના મનની ચોરી ઠાકોરજી કરે છે, એને માખણ ચોરીની લીલાનું રૂપક આપવામાં આવ્યું છે. ભગવાનને માખણની કાંઈ પડી નથી. માખણને ભગવાન બનાવે, છાશને ભગવાન બનાવે, દૂધને ભગવાન બનાવે, દૂધ આપનાર ગાયને ભગવાન બનાવે, મને ને તમને જન્મ આપનાર ભગવાન છે. એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. એને માખણની જરૂર નથી અને દૂધની જરૂર નથી. આ તો માત્ર આપણા ઉપદેશ માટે. જગતની અંદર જે જીવાત્માઓ આવ્યા છે એને શરણે લેવા માટે ઠાકોરજીએ આવી લીલાઓ કરી અને આપણને માર્ગદર્શન આપ્યું છે. ઠાકોરજીને આમાં કોઈ પણ સ્વાર્થ નથી. આપણે ભજન કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે. જગતની અંદર નાસ્તિકમાં નાસ્તિક કહેવાય ને એવા લોકોને પણ ભગવાન સુખી કરે છે. અનાજ આપે છે, બંગલા આપે છે, મોટરો આપે છે. તો ભગવાનનું ભજન કરે એને ઠાકોરજી સુખના અને સંતોષના રોટલા આપે, એમાં કોઈ બે મત નથી. બપોર પહેલા મેં કીધું, ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણ, એણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે એવા બે વરદાન માંગ્યા જેતપુરની અંદર. જ્યારે રામાનંદ સ્વામીએ ધર્મની ધુરંધરા નીલકંઠ વર્ણિના હાથમાં મૂકી, ત્યારે રામાનંદ સ્વામી પાસે વરદાનના રૂપમાં એવા બે વર માંગ્યા કે મારો આશ્રિત હોય ને એને એક વીછી કરડવાનું દુઃખ હોય તો ભગવાન કે મને રૂવાડે રૂવાડે વીછી કરડ્યાનું દર્દ થાય, પણ મારો આશ્રિત છે ને એને દુઃખ ન થાય. બીજા વરદાનમાં ભગવાન નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી પાસે એવું માંગ્યું કે મારો આશ્રિત હોય એના હાથની અંદર રામપાત્ર હોય. રામપાત્ર એટલે ભિક્ષાનું પાત્ર. એના ભાગ્યમાં વિધાતાએ એવું લખ્યું હોય કે ભિક્ષા માગીને જીવન જીવવાનું છે. તો નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને એમ કહે છે કે મારા આશ્રિતને અન્ન અને વસ્ત્ર, એની અંદર કોઈ દિવસ ખોટ ન આવે. આથી વિશેષ આપણે જોઈએ શું? ખાઈ ખાઈને આપણે કેટલું ખાવાના, ખાવાની અંદર સંતોષ રાખવો,
સંતો સાથ સુખમ જાય તે એમ સંસ્કૃતની અંદર શાસ્ત્રોની અંદર વિધાન આવે છે. સંતોષથી સુખ મળે છે, સંતોષ વગર ગમે તેટલું ભેગું કરો, જીવને સંતોષ ન હોય તો શાંતિ મળતી નથી. એટલા માટે ઠાકોરજીએ જે આપ્યું હોય એની અંદર સંતોષ માનવો અને સંતોષ માનીને ભગવાનનું ભજન ચાલુ રાખવું, ભગવાનની ભક્તિ એવી કરવી. મહાત્મય જ્ઞાને સહિત ઠાકોરજીની ભક્તિ એવી કરવી કે જેથી આપણા જીવાત્માનું રૂડું થવામાં કોઈ કચાશ ન રહે. શ્રીજી મહારાજે એવું પણ કીધું છે કે અમારો આ અવતાર ભારત ભૂમિની અંદર થયો છે, અનંત કોટી જીવને અમારે અક્ષરધામની અંદર લઈ જવા છે. ભગવાન કહે છે કે જો જીવ નહીં મળે ને તો છેવટે અમારી જે નૌકાઓ છે એની અંદર કાદવ ભરીશું, કિચડ ભરીશું, પાંદડાઓ ભરીશું, પણ અનંત કોટી જીવ એને અમારે અક્ષરધામની અંદર, અક્ષરધામના ધામીના ચરણારવિંદની અંદર મૂકવા છે. એટલા માટે આપણને સત્સંગ ઓળખાય, શ્રીજી બાબા ઓળખાય, વલ્લભાધીશ ઓળખાય, ગુસાઈજી વિઠ્ઠલનાથજી ઓળખાય, ગોપીનાથજી ઓળખાય, મથુરેશ્વરજી ઓળખાય, મદન મોહનજી ઓળખાય, વડતાલમાં બેઠેલા લક્ષ્મીનારાયણ ઓળખાય, અમદાવાદની અંદર ભગવાને પધરાવેલ નર નારાયણ ઓળખાય, ગઢડામાં ગોપીનાથ, જૂનાગઢમાં રાધારમણ દેવ, કચ્છ ભુજની અંદર નર નારાયણ દેવ. આ રીતે ઠાકોરજીએ પોતાને સ્વહસ્તે છ મંદિરોની અંદર પોતાની મૂર્તિઓ પધરાવી. ઘણા વૈષ્ણવ ભાઈઓ હોય ને આપણે એમ કહીએ અથવા કહીએ કે તો સ્વામિનારાયણિયા છે, સ્વામિનારાયણનું મંદિર છે. અરે ભલા માણસ, થોડોક તો ઊંડા ઉતરીને વિચાર કરો. ગોપીનાથ એટલે કોણ? ગોપીઓનો નાથ એટલે કૃષ્ણ. ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાને ગોપીનાથની મૂર્તિ પધરાવી. હવે તમે તમારે બુદ્ધિથી વિચાર કરો, મનથી વિચાર કરો કે આ સ્વામિનારાયણનું મંદિર છે કે વૈષ્ણવની હવેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને વૈષ્ણવ સંપ્રદાયમાં કાંઈ પણ ફેર નથી. શિક્ષાપત્રીની અંદર એક શ્લોક છે, શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલ વાણી છે, અમારા અનુયાયીઓએ વૈષ્ણવના આચાર્ય એવા મહાપ્રભુજી, એના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી, એણે બાંધેલા રીત રિવાજ પ્રમાણે અમારા સત્સંગીઓએ વર્તવું. આથી મોટું પ્રમાણપત્ર આપણે ક્યું જોઈએ? જે લોકો આ સિદ્ધાંતમાં સહમત ન હોય ને એને ધર્મનું જ્ઞાન જ નથી. એ લોકો ધર્મને નામે ડોળ કરે છે એમ કહેવાય. વૈષ્ણવના બાબા દ્વારકાધીશ, વૈષ્ણવના બાબા પ્રભુજી બાબા, કુંજલતા બેટીજી, વડતાલના આચાર્ય, અમદાવાદના આચાર્ય, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સ્થાપક શાસ્ત્રી મહારાજ અને એમનો શિષ્યગણ માધવપ્રિયદાસ દેવસ્વામી, બાલકૃષ્ણ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, બધા સંતો અમારી ઘેરે ઠાકોરજીની કૃપાથી પધારેલ છે. મારી ઘેરે શ્રીજી મહારાજની મૂર્તિ એ સિંહાસનમાં છે અને શ્રીનાથજીની મૂર્તિ પણ સિંહાસનમાં છે. બંને ધર્મના આચાર્યો, વડા, સંતો ત્યાં આવી પોતાની પૂજાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ અથવા જાપીજી એને ત્યાં મૂકી અને એની આરતી ઉતારે. હવે વૈષ્ણવના બાવાને જો તકલીફ નથી, સ્વામિનારાયણના સાધુને આચાર્યને જો તકલીફ નથી, તો ભલા માણસ તમે ને હું, આપણને શા માટે તકલીફ થાય? આપણા ગુરુ છે, આપણા વડા છે, આપણાથી જ્ઞાની છે, આપણાથી મોટા છે. લોકો એને જગતની અંદર મહાપુરુષ કહીને એના પગ પકડે છે, પગ પૂજે છે,
એની સમજણ ઊંચી કે તમારી ને મારી સમજણ ઊંચી, વિચાર કરવા જેવી બાબત છે. કોઈને આમાં દબાણ નથી, આમાં કાયદો લાગુ નથી પડતો. આ તો શ્રીહરિનું ચરણ છે. શ્રીહરિનું ચરણ જે પકડે ને એમ કહે છે કે ભવસાગરને તરી જાય છે. આ દરિયો દેખાય છે ને એ તો એક આ પૃથ્વી ઉપરનો એક દરિયો છે. આવી પૃથ્વીનો તો અનંત કોટી બ્રહ્માંડો સ્વામિનારાયણ ભગવાનનું સાહિત્ય કહે છે કે આકાશની અંદર ઉડતા ફરે છે. ભગવાને પોતાના અક્ષરધામની અંદરથી મચ્છરિયું મૂતરે, મચ્છર કેવડું હોય ભાઈ, અને મચ્છરનો પેશાબ કેટલો હોય, એટલું સુખ ભગવાને અક્ષરધામમાંથી મૂક્યું. એ સુખ પૃથ્વી ઉપર આવ્યું અને એ સુખ આપણે બધાય વહેંચી અને ભોગવીએ છીએ. વિતરણ કઈ રીતે કર્યું ભગવાને, કે ગીતાની અંદર આપ્યું છે કૃષ્ણ ભગવાને કે અર્જુનને માધ્યમ બનાવી તમને મને સલાહ આપી છે કે કર્મ કર, કર્મ કર, એનું ફળ ભગવાન તને આપશે. અને ભગવાન એટલે કોણ? ગીતાનો બોલનાર કૃષ્ણ. 2 કલાકની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને આ ઉપદેશ આપ્યો છે. ત્યાં લડાઈ હતી નામહામાં, મહારથીઓ અને અતિરથીઓ ઉભા હતા, જાજો ટાઈમ નહોતો. અર્જુને કીધું કે રથ વચ્ચેથી હાકો. ખબર છે શા માટે રથ વચ્ચેથી હકાયો? એક મૂર્ખ માણસ હોય અર્જુનનો રથ વચ્ચેથી હાલતો હોય અને ભૂલથી એક બંદૂક એક તીર મારી દે ને તો અર્જુન ઘાયલ થઈ જાય, મહાભારતનું યુદ્ધ જીતવાનું એક બાજુ રહી જાય. ભગવાન જ્યારે જ્યારે પૃથ્વી ઉપર આવે, ગમે તેવો જીવ હોય પણ ભગવાનનું એક વખત દર્શન થાય તો ભગવાન એને પોતાના ધામની અંદર લઈ જાય. કૃષ્ણ હોય તો ગોલોકમાં લઈ જાય, રામચંદ્રજી હોય તો વૈકુંઠમાં લઈ જાય, સહજાનંદ સ્વામી હોય તો અક્ષરધામની અંદર લઈ જાય. આ બધા ધામ છે ને, એક જ ધામીના ધામ છે, એના નામ જુદા જુદા છે. જેમ ભગવાનના 1008 નામ છે ને, એમ આ ધામના નામ જુદા જુદા છે. એટલા માટે આપણે બધાએ શ્રીહરિનું સ્મરણ એવા ભાવથી કરવું, એવી લાગણીથી કરવું, એવા ઉત્સાહથી કરવું કે શ્રીહરિને આપણા ઉપર રાજી થયા સિવાય કોઈ વિકલ્પ ન રહીએ. જગતની અંદર આપણે કોઈ માણસને બાહેંધરીમ લઈ લઈને પછી એને એમ થાય કે ભાઈ આનું કામ તો આપણે કરવું પડશે હો, ગમે એ રીતે. અરે જગતના જીવો જો આપણું કામ કરતા હોય, આપણને મદદ કરતા હોય તો આ તો અક્ષરધામનો ધામી છે. એનું જો શરણ સ્વીકાર્યું, એની સાથે જો ઓળખાણ થઈ, એની સાથે જો લિંક લાગી તો પછી આપણો બેડો પાર થઈ જાય ભાઈ. એટલે બહેનો અને ભાઈઓ, માતાઓ, વડીલો, બાળકો, બાલિકાઓ, ભૂલકાઓ, બધાને ભલામણ કે હંમેશા શ્રીહરિનું ભજન કરવા માટે પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. ભગવાનને મુખમાં વિશ્વરૂપના દર્શન ફરી વખત કૃષ્ણ કરાવે છે, પછી દધિમંથન અને દામોદર લીલા આવે છે, એ પણ આપણે બપોર પહેલા જોઈ. ભગવાન એવી લીલા કરે છે, ભગવાન ગોળી ફોડી નાખે છે. માતા કહે છે કે આજે તો તને શિક્ષા કરવી છે. કૃષ્ણ આગળ અને માતા પાછળ દોડે છે, ભગવાનની પીઠ પાછળ દોડે છે, પીઠમાં અધર્મ છે. એટલા માટે ભગવાનની સન્મુખ ચાલવું, સન્મુખ દર્શન કરવા, પીઠ પાછળ નહીં. અને આ લીલાની અંદર ભગવાનને દામણ કહેતા છેલૈયો, એનાથી ઉદર ઉપર બાંધે છે, પેટ ઉપર બાંધે છે, એટલે દામોદર લીલા એવું કહેવામાં આવે છે. ખાંડણીયા સાથે બાંધી માતા કામમાં લાગે છે. કૃષ્ણ ભગવાન ઘૂંટણિયા ભર ચાલી
ખાંડણીયાને અમલા અર્જુનની વચ્ચે પસાર કરીને આંચકો મારે છે. અમલા અર્જુનના વૃક્ષો તૂટી પડે છે. બે દિવ્ય જીવ નીકળી, કુબેરના દીકરા નળ કુબેર અને મણિગ્રીવ, એનો મોક્ષ થાય છે. એ કથા આપણે લીધી. સુખિયા માલણની પ્રસંગ આપણે જોયો. સુખિયા નામની એક માલણ છે. ભગવાન શ્રીહરિનું જે ભજન કરે એ સુખિયા થાય. એટલે આમાં બધા બહેનોના રૂપક રૂપે આ બહેનનું નામ સુખિયા રાખ્યું છે. ભગવાનનું ભજન કરે એ સુખી થાય એટલે સુખિયા. સ્વામિનારાયણના સાધુ સંખ્યયોગી બહેનો આશીર્વાદ આપે ને ત્યારે ઘણીવાર એમ કહે, મહારાજ તમને સુખિયા કરે, મહારાજ તમને સુખિયા કરે, કહેતા ને કે આપણને સુખિયા કરે. સુખિયા માલણનો પ્રસંગ જોયો. કૃષ્ણ ભગવાને ખૂબો ભરીને અનાજ નાખ્યું, એ લાખો ને કરોડની કિંમતના હીરા ને માણેક બની ગયું. જિંદગીભરનું એનું દરિદ્ર નીકળી ગયું. ફળ વેચવાની જગ્યાએ એક જગ્યાએ બેસીને શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ રામ, આ રીતે સુખિયા માદણે બાકીની જિંદગીમાં ભજન કર્યું. અને એનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ કૃષ્ણ કનૈયો એને તેડી ગયો. ત્યાર પછી વૃંદાવનની લીલા આવે છે. કૃષ્ણ ભગવાન વૃંદાવનની અંદર વાછડાઓ ચરાવવા જાય છે. 5 વર્ષની ઉંમર છે, વત્સપાલ બન્યા છે. એની અંદર બકાસુરનો વધ કરે છે. બકાસુર એટલે દંભ. અઘાસુરનો વધ કરે છે. એ કથા પણ જોઈ. અઘાસુર એટલે પાપ. પ્રેમની પરિકાષ્ઠા એ પ્રકરણની અંદર થોડુંક જોઈ જઈએ. બપોર પહેલા 12:07 વાગે આપણે કથા બંધ કરી હતી. ત્યારે ભગવાને ગોવાળિયાને કીધું કે આપણે કમળના આકારે બેસવાનું છે. બધાએ એકબીજાના ગોઠણ, એકબીજાને અડાડીને બેસવાનું, ગોળ ચક્કરમાં બેસવાનું, એને કમળના જેવો આકાર કહેવાય. કમળ એટલે પદ્મ, શંખ ચક્ર ગદા અને પદ્મ. પદ્મ એટલે કમળનું ફૂલ. ભગવાનની 4 હાથ છે, ચતુર્ભુજ. ચતુર્ભુજ 4 ભુજ, ભુજ કહેતા હાથ. ચિત્ત બુદ્ધિ મન અને અહંકાર આ 4 વસ્તુ છે, એ ભગવાનના 4 આયુધ, શંખ ચક્ર ગદા અને પદ્મ. ભગવાને બધા ગોવાળિયાઓને કમળાકારે બેસાડ્યા અને ભોજન કરવા માંડ્યા. આગલે દિવસે ભગવાને સાંડિલ્ય ઋષિના પુત્ર મધુમંગલ, કે જે એનો સખો છે, એને કીધું, મધુમંગલ તું મારી ઘેરે દરરોજ જમવા આવ, આજે તો મારે તારા ઘરનું ખાવું છે. કૃષ્ણ ભગવાન ક્ષત્રિય છે, આયર છે. મધુમંગલ બ્રાહ્મણનો દીકરો છે. સાંડિલ્ય ઋષિ અને પૂર્ણિમા પૂર્ણિમાસી એ બ્રાહ્મણ પતિ પત્ની છે, એનો દીકરો મધુમંગલ છે. મધુમંગલ બ્રાહ્મણનો દીકરો હોવાથી કૃષ્ણ ભગવાન કહે, મધુમંગલ મારે તારા ઘરનું આવતીકાલે ખાવું છે, અને હું છે ને તોફાની, મારી બુદ્ધિ છે ને બહુ બગડેલી છે, બ્રાહ્મણના ઘરનું ખાવ તો મારી બુદ્ધિ નિર્મળ થાય, એટલે કાલ તું મારા માટે કંઈક લઈ આવજે. મધુમંગલ ઘરે આવીને પૂર્ણિમાસીને કહે છે કે મને કંઈક આપો, કનૈયા માટે મારે લઈ જવું છે, હું દરરોજ કનૈયાને ત્યાં ખાવ છું, યશોદામાં મને બહુ પ્રેમથી હિતથી અને પેટ બે થઈ જાય ને એટલું બધું ખવરાવે. માતા કહે છે ઘરની અંદર કાંઈ નથી. સાંડિલ્ય ઋષિ એને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવા જવાનું નહીં, માગ્યા વગર ઘરમાં આવે એમાંથી ખાવાનું, અને સાંજ પડે ત્યારે ઘરની અંદર કાંઈ વધેલું રાખવાનું નહીં, એનું નામ અયાચક વ્રત કહેવાય. એટલે સાંજે જે ભિક્ષા જે કંઈ આવ્યું હોય ને સાંજ સુધીમાં પૂરું થઈ જવું જોઈએ, ખવાય એટલું ખવાય ને બાકીનું આપી દે બીજા લોકોને, પણ હાંજ થાય, સાંજની વાળું થયા પછી હકેલો થાય એટલે ઘરમાં ખાવાની વસ્તુ કાંઈ ન હોય.
માતાએ તપાસ કરીને એક દોણીમાં ખાટી છાશ નીકળી. માતાને એમ થયું, કનિયાને ખાટી છાશ કેમ આપી? છાશને વઘારી નાખી, થોડુંક મીઠું નાખ્યું એટલે સ્વાદિષ્ટ બની ગઈ. દોણીમાં ભરીને મધુમંગલને આપી, આલે કનિયાને આપજે. કનિયાને બધી ખબર છે, મધુમંગલ પાસે કોઈ દી કાંઈ ન હોય, કનિયાને ભાતમાંથી જ ખાય. આજે દોણી જોઈએ, કનિયાએ કીધું ઠીક, મારું કહ્યું તો કર્યું છે. ખાવા બેઠા, બધા પોતપોતાની વાનગી કાઢી કૃષ્ણને આપવા માંડ્યા. એક જણો કહે, અલે કનિયા દહીં વડા. તો કનિયાની મજાક કરે છે કે આ દહીં વડા જાડા છે, આની માં જાડી. આપણાથી આવું ન બોલાયો, માફ કરજો, આપણાથી આવું ન બોલાય. પણ આમાં લખ્યું છે ને, કનિયાની લીલાનું વિહાવલોકન આપણે કરીએ છીએ એટલે કનૈયા શું કર્યું છે એ આપણને મગજમાં આવે, સ્મૃતિમાં આવે, એના આપણે હાથ જોડીને દર્શન કરવાના છે કે વાહ કનૈયા વાહ, શું તારી લીલા. તારી લીલા તો કોઈ દેવ અને દેવીઓ પણ જાણી શકતા નથી, બ્રહ્મા અને ઇન્દ્ર પણ જાણી શકતા નથી, વરુણ અને અગ્નિ પણ જાણી શકતા નથી. વરુણ, અગ્નિ, ઇન્દ્ર, યમરાજા બધા દેવ છે. એટલે મનુષ્યની કક્ષા એમ કહેવાય છે કે દેવ કરતા ઊંચી છે. દેવ લોકો દેવ થયા પછી ભોગ ભોગવીને થાકી જાય છે ત્યારે એમ કહે છે કે હે ભગવાન, બીજો જન્મ જ્યારે આવે ને ત્યારે મનુષ્ય લોકની અંદર જન્મ આપજે. મધુમંગલ પાસે દોણી છે, છાશ છે, ખાટી વઘારેલી છાશ. મધુમંગલે ઓલા દહીંવડા આપ્યા એની મજાક કરીને, એટલા માટે મધુમંગલને બીક લાગી કે કનૈયો જો હું ખાટી છાશ આપીશ ને તો કનૈયો હમણાં કહેશે કે આની માં ખાટી. એટલા માટે મધુમંગલ છાશ પીવા માંડ્યો. એ ભાઈઓ કથા અહીંયા હાલે છે. મધુમંગલ છાશ પોતે પીવા માંડ્યો અને કનૈયાનું ધ્યાન ગયું. કનિયો કહે છે કે એ મધુમંગલ, તારી બાઈએ છાશ મારા માટે મોકલી છે. પણ સાંભળે કોણ? મધુમંગલને બીક છે કે કનિયાને ખાટી છાશ ખવડાવીશ ને તો આખી જિંદગી મારે ખાટી છાશ ખાવાનો વારો આવશે, એ બીક છે. એટલે એકદમ દોણી ઊંધી વાળી. આપણે જોઈએ ઊંચે પાણી પીતા હોય ને, બહુ ઝડપથી પીવા જાય તો અહીંયા ગંગાજી શરૂ થાય, એટલે ધીમે ધીમે પીવું. મધુમંગલે એકદમ દોણી ઊંધી વાળી, છાશના રેગાડા હેલા. કનિયાએ દોટ મૂકી છાશ લેવા માટે, છાશ પીવા માટે. તાતો દોણી ખાલી થઈ ગઈ, માત્ર એ રેગાડા છે મધુમંગલને. કનૈયો આવી મધુમંગલનું મોઢું ચાટવા માંડ્યો. આ પ્રેમની પરિકાષ્ઠા છે. ભગવાન પોતાના ભક્તો, પોતાના મિત્રો, પોતાની સાથે સહવાસી સહવાસ કરનાર ગોવાળિયાઓને ભગવાન કેટલો પ્રેમ કરે છે. મોઢું ચાટવા માંડ્યા. એ વખતે બ્રહ્માજીને એમ થયું કે બધા આ બાળ કનુડો છે, એ બધાને નચાવે છે ને, બધા નાચે છે ને, યશોદામાં બહુ આનંદમાં છે ને, શકટાસુરને માર્યો ને, તૃણાવ્રતને માર્યો ને, શંકર ભગવાનને દર્શન દીધા ને, આ હું નાટક આદર્યું છું? આ કોણ છે? ભગવાન છે કે એની મારે કસોટી કરવી? અને બ્રહ્મા બરોબર હંસ ઉપર બેહીને ત્યાં નીકળ્યા અને કનૈયો ઓલા મધુમંગલનું મોઢું ચાટે. બ્રહ્માજીને એમ થયું કે આ ભગવાન ન હોય, ભગવાન હોય એને હું પડીશ મોઢા ચાટવાની. એટલે બ્રહ્માજી કહે, હવે થોડીક કસોટી કરી લઉં. તો બધા એ ગોવાળિયાઓ કમળાકાર બેસીને ભોજન કરે, બપોરનું ભાતું ભાત ખાય છે. એવામાં બ્રહ્માજી દૂર ચરતા વાછરડા હતા ને, બધા વાછરડાને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ ગયા. ત્યાં કોઈ ગોવાળિયાને ધ્યાન ગયું, ગોવાળિયાનું ધ્યાન ગયું. ગોવાળિયા કેલા, કનૈયા વાછરડા નથી આ. કનૈયો કે તમે બેસો, જમવાનું ચાલુ રાખો, હું હમણાં આવું છું વાછડાને લઈને. કનૈયાને તો બધી ખબર છે, કનૈયો વિશ્વમભર છે, કનૈયો ત્રિકાળને જાણનાર છે, આદિ અનાદિ એને જાણનાર એવો કનૈયો છે.
ત્રિલોકનો નાથ છે, ત્રણ લોકનું, ત્રણ અવસ્થાનું, ભૂત ભવિષ્ય ને વર્તમાન એને જાણે છે. કનિયાને ખબર છે કે બુઢા મહારાજ વાછડાને લઈ ગયા, પણ કનિયો કે તમે ઉભા રહ્યો હમણાં વાછડાને ગોતી ના આવું. કનિયે જોયું બુઢા મહારાજ લઈને જતા હતા, હજી પૂજ્યા નહોતા બ્રહ્મલોકમાં, ભગવાન જોઈ લીધું કે ઠીક. કનિયો પાછો આવ્યો ને, વાછડા ગોતવા ગયો, પાછો આવ્યો ત્યાં ગોવાળિયા ગુમ, બધા ગોવાળિયાને બ્રહ્માજી ઉપાડી ગયા. ભગવાન કે કઈ વાંધો નહીં, ભગવાન વાછરડા બન્યા. જેવું જે વાછરડું હતું એવો જ, અહીં સફેદ ટપકું હોય તેવા, અહીં કાળું ટપકું હોય તેવા, કાન આમ નીચા હોય તેવા, કાન આમ ઉભળા રહેતા હોય તેવા, એવા વાછરડા બન્યા. તમને આ બે હું ખબર જ ન પડે. સફેદ ખરિયું હોય તો એવા, ફરલા પંગવાળા હોય તો એવા, સમજ્યા ને? એવો અસલ ભગવાનને માત્ર સંકલ્પથી જ જીવને બનાવે, શરીરને આપે છે. એને કઈ બ્રહ્માંડ જેમ ભગવાન પાછા આવ્યા, એને જોયું કે અહીં તો ગોવાળિયા નથી, ભગવાનને ગોવાળિયા નહીં બનાવ્યા. જેવો ગોવાળિયો હતો એવો જ ગોવાળિયાનું ભથાણું પણ ભગવાન થયા. ચેતન ભગવાન આજે અચેતનની અંદર દાખલ થાય છે. ભગવાને 24 તત્વો ઉત્પન્ન કર્યા, આ 24 તત્વો પોતાની મેળે કંઈ કરી શક્યા નહીં, એટલે ભગવાને 24 તત્વની અંદર પ્રવેશ કર્યો. 24 તત્વો સક્રિય બન્યા. વિજ્ઞાનના નિયમ પ્રમાણે મનુષ્યની અંદર 24 ક્રોમોઝોમની પેર હોય, અને આ 24 તત્વો કૃષ્ણ ભગવાને ગોવાળિયાઓની શિંગડી બન્યા. શિંગડીની અંદર ગોવાળિયાઓ પાણી રાખતા, ગાયનું કે શિંગડું હોય ને એને આમ ત્રાંસું હોય ને અણિયેથી ને બીજી બાજુથી આમ, અરે મરી ગયેલા ગાયના, મારેલી ગાયના નહીં, મરી ગયેલી ગાયના શિંગડાઓ, એની અંદર આમ દોરડું બાંધે અને દોરડાને બગલમાં રાખે અને ખુલ્લો ભાગ હોય ને એને ઊંચો રાખે, એટલે પાણી યમુનાજીના દી ભરી લે, જરૂર પડે એ પ્રમાણે પાણી પીવે. ભગવાન ગોવાળિયાઓની આ શિંગડીઓ બન્યા, લાકડીઓ બન્યા, ધાબળીઓ બન્યા, માથે કંઈક વીંટવાનું હોય એવું બન્યા. અને સાંજ થઈને ભગવાન પોતે પોતાના રૂપની અંદર જુદા જુદા ગોવાળિયો નિમિત્તે વાછરડાઓને લઈ હવ હવ ઘીરે ગયા. તો ગાયો આ તો વાછરડવાને બહુ હેત કરવા માંડી, બહુ પ્રેમથી ગાયોને, વાછરડાઓ ગાયોને ધાવવા માંડ્યા. મોટી મોટા મોટા વાછરડા થઈ ગયા હતા, જેણે ધાવણ છોડી દીધું હતું, એ વાછરડાઓ પણ આજે એની માતાઓને ધાવવા લાગ્યા, ગાયોને ધાવવા લાગ્યા. બળભદ્રને એમ થયું કે આમાં કંઈક નવીનતા છે, એટલે બળભદ્રે આંખો બંધ કરીને જોયું, દરેકની અંદર કૃષ્ણ, દરેક વાછરડાની અંદર બળભદ્રને કૃષ્ણ દેખાણા, દરેક ગોવાળિયાની અંદર બળભદ્રને કૃષ્ણ દેખાણા. કારણ કે 10-10, 12-12 વર્ષના ગોવાળિયાઓ હતા ને, એની માતાઓને સ્તનપાન કરવા મળ્યા. અગાઉ મેં વાત કરેલી કે અનેક જન્મોથી ઋષિઓ અને મહર્ષિઓ ભગવાનનું ભજન કરતા હતા, એને કામ વાસના નાશ પામી નહીં, સાક્ષાત્કાર થયો નહીં. એણે વિચાર કર્યો કે કનૈયો ગોકુળની અંદર આવે છે, આપણે બધાય પુનર્જન્મના રૂપે વ્રજની અંદર વાછડાઓ ગાયો ગોપીઓ ગોપ આ થઈ અને જઈએ અને ભગવાનના સાનિધ્યમાં ભજન કરીએ અને આપણો કામ વાસના ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા ઈર્ષા તૃષ્ણા તિતિક્ષા ઈર્ષા અદેખાય વગેરે બધું મટી જાય અને આપણું આત્યંતિક કલ્યાણ થાય, આપણી કૈવલ્ય મુક્તિ થાય. એટલા માટે બધા ઋષિઓ ગોપ અને ગોપીઓ થઈને આવ્યા છે.
આ રીતે કૃષ્ણ ભગવાન દરેક વાછડાની અંદર, દરેક ગોપની અંદર પોતે છે. બધા વાછરડાઓ પ્રેમથી ગાયોને ધાવે છે, મોટી ઉંમરના ગોવાળિયાઓ પણ પોતાની માતાને સ્તનપાન કરે છે. આ જગતમાં જોઈએ, ઘણા લોકો દસ દસ વર્ષ થયા હોય ને તોય નાનું બાળક હોય ને તો માતાનું સ્તનપાન કરતું હોય. અમારી શેરીમાં જ એક દાખલો હતો, નામ ન દેવાય પણ માફ કરજો. હું ભણવા જતો ને મારી હરીશ ભણવા આવતા, તો ભણવા જાય એટલે પાંચ છ વર્ષની ઉંમર તો હોય ને, તો ઓલા ભાઈ પાછા આવીને માને હેત બહુ, તે અમે દૂધનો વાટક્યો ભરીને પીને એને દૂધનો વાટક્યો ન ભરવો પડે, આવું ઘણીવાર થાય. તો કૃષ્ણ વખતે તો ગોવાળિયાઓ 20-20 વર્ષના થાય ને ત્યાં સુધી ચડિયું ન પહેરતા, એવો નિખાલસ જમાનો હતો. બળભદ્રે જોયું યોગ દ્રષ્ટિથી બધાની અંદર કૃષ્ણ દેખાય, પોતે કંઈ બોલતા નથી. આ લીલા એક દિવસ ચાલી, બે દિવસ ચાલી, ત્રણ દિવસ ચાલી, અઠવાડિયું ગયું, મહિનો ગયો, બે મહિના ગયા, 11 મહિના ગયા, 11.5 ગયા, 12.5 થયા, એક વર્ષ સુધી આ લીલા હાલે. દરમિયાનમાં શું બન્યું, ગરગા જે સાંડિલ્ય ઋષિ હતા ને, એ ત્રિકાળ જ્ઞાની હતા, મધુમંગલના બાપા ત્રિકાળ જ્ઞાની. એને ખબર પડી ગઈ કે કનૈયો છે ને એ બધા ગોવાળિયા બન્યો છે. અત્યારે એણે મુહૂર્ત કાઢ્યું કે અત્યારે મુહૂર્ત બહુ સારું છે, વ્રજની અંદર જેટલી કુમારિકા દીકરીઓ છે ને એના લગ્ન કરી નાખો. અને વ્રજની અંદર જે બધા ગોવાળિયા હતા અને જે વ્રજમાં બીજા ગોવાળિયા દીકરીઓ વાળા હતા, એકબીજા એકબીજાના દીકરાઓ સાથે સંબંધ કરે, એટલે કોઈના કરેલા હતા ને કોઈએ કીધું કે સાંડિલ્ય ઋષિએ કીધું છે કે આ મુહૂર્ત બહુ સારું છે, એટલે નહોતા કરે એને કરી દીધું. ત્યારે આપણે એવું નહોતો, ગઈકાલે ઓલા ભાઈએ કીધું ને કે ગામમાં ગયા હતા 38 વિદ્યાર્થીઓ, 38 કે 39 વિદ્યાર્થીઓ દાખલ થયા, એમાં 30 પુરુષો, 30 છોકરાઓ અને 6-7 જ દીકરીઓ. ત્યારે એવું શોર્ટેજ નહોતી, બધી દીકરીઓના લગ્ન કરી નાખ્યા. હવે સમજવા જેવી વાત, બધી દીકરીઓના લગ્ન બધાએ કુવારા ગોવાળિયાઓ સાથે કરી નાખ્યા, અને આ બધાએ ગોવાળિયાઓ કૃષ્ણ પોતે ગોવાળિયાઓ બન્યો છે. એટલે બધી વ્રજ કન્યાઓ હતી ને એના લગ્ન કૃષ્ણ સાથે થયા. એટલા માટે ભાગવત એમ કહે છે કે રાસલીલાની અંદર એક પણ ગોપી પરક્રિયા નથી. પરક્રિયા એટલે પારકી, એક પણ ગોપી પારકી નથી, બધી કૃષ્ણ સાથે લગ્ન થઈ ચૂક્યા છે. બ્રહ્માજીને એમ થયું, એક વર્ષ વીતી ગયું ને ક્યાં સુધી કાંઈ હલચલ કાંઈ ન મળે. બ્રહ્માજીને એમ થયું કે આમ કેવી રીતે આ બધા ગોવાળિયા શું કરે છે, વાછડાઓને નાના ગોવાળિયાને તો અહીં બ્રહ્મલોકમાં લાવ્યો છે. એટલે બ્રહ્મા જોવા માટે નીકળ્યા. કૃષ્ણ ભગવાન તો દરરોજના ક્રમ પ્રમાણે વાછડાઓને બધાને લઈને ચારવા જાય છે, બધા ગોવાળિયાઓ સાથે, અને ગોવાળિયાઓ કૃષ્ણ પોતાના જ સ્વરૂપ છે. બ્રહ્માજી આકાશ માર્ગે ફરીથી નીકળ્યા યમુના કિનારે. તો ભગવાને બધા ગોવાળિયા હોય ને એને અદૃશ્ય કરી દીધા, અને કનિયો એકલો આમ આંખ્યું ચોળતો ચોળતો રડે, રડવાની લીલા કરે. થોડી વાર થઈ, બ્રહ્માજી બીજું એક ચક્કર મારે છે આમ, તો ભગવાન ઓલા બધી વાછડા હતા ને એને પાછા દેખાતા બંધ કરી દીધા. તો બ્રહ્માજી પાછા બ્રહ્મલોકમાં ગયા કે અહીંયા વાછડા દેખાતા હતા ને અદૃશ્ય થઈ ગયા, એ વાછડા જ છે કે મારે બ્રહ્મલોકમાં પૂર્યા છે એ સાચા છે. બ્રહ્મા પાસે ત્યાં જોવા ગયા, પછી ફરીથી અહીં જોવા આવ્યા, વાછડા અહીં હતા. એ દરમિયાનમાં કૃષ્ણ ભગવાન બ્રહ્માનું રૂપ લઈને બ્રહ્મલોકમાં જઈ અને એના સિપાહીઓને કહે, હમણાં એક નકલી બ્રહ્મા બન્યો છે, મારા જેવો જ લાગે છે, અને હમણાં અહીં થોડી વારમાં આવવો જોઈએ, આવે ને મેથી પાક આપજો. તો એટલે બ્રહ્માને એમ થયું કે
હાલો હવે ટાઈમ થઈ ગયો બ્રહ્મલોકમાં ઉપડ્યા. ત્યાં પેલા સિપાહીઓ પકડીને કોટડીને પૂરી દીધો, ધમાર્યો બ્રહ્માંડ, સાચા બ્રહ્માંડ માર્યો. ભગવાન તો અંદર બેઠા, ભગવાન તો બળ્યો ને છળ્યો છે, એટલે તો એને નટવર કહેવામાં આવે છે. બાંકે બિહારી આ કનૈયો છે ને એને કોઈ પહોંચ્યું નથી. એ વખતે પૃથ્વી ઉપર જેટલા રાજા ને મહારાજા હતા ને એમાંથી કોઈ કૃષ્ણને પૂજ્યું નથી. અને ભગવાન રણછોડ બન્યા ને એ તો એને રણછોડ બનવું હતું, એટલે રણને છોડ્યું હતું. ભગવાનને વૃદ્ધાવસ્થા લાગે નહીં, જરા સંઘ એટલે વૃદ્ધાવસ્થાનો સંઘ. ભગવાનને કોઈ દી જરા અવસ્થા વળગે જ નહીં. કાળ યવન એટલે જીવાત્માનું મૃત્યુ. અને ભગવાન છે જીવાત્મા નથી, એ તો પરમાત્મા છે. એને કોઈ દિવસ કાળ વળગે નહીં, કાળ હરાવી શકે નહીં. કાળથી પર છે ભગવાન, છે કાળથી ઉપર છે, કાળથી પર છે. કાળ કર્મ અને માયા એના નિયંતા છે. એને કર્મની અસર ન થાય, એને કર્મ ન લાગે, એને કાળ ન કંઈ કરી શકે, એને માયાથી પોતે બાધિત નથી. માયા ભગવાનની દાસી છે. માયા તમને મને હેરાન કરે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યની અંદર કહેવામાં આવે છે કે માયા છે ને સુખદાયી છે, વિવેકથી ઉપયોગ કરવામાં આવે, વિવેકથી વ્યવહાર કરવામાં આવે, વિવેકથી જીવન જીવવામાં આવે, અને સાથે શ્રીહરિનું સ્મરણ હોય ને તો માયા સુખદાયી છે. ભગવાનના ભક્તને માયા દુઃખ આપતી નથી. જગતના જીવોને કે ભગવાનનો આશરો લીધા વગર જે જીવે છે ને એને માયા દુઃખ આપે. હવે આપણે આમાંથી નક્કી કરવાનું તમારે મારે કે આપણને દુઃખ છે કે સુખ. જો દુઃખ હોય તો ભગવાનને શરણે વિશેષ જાવું, દુઃખને દૂર કરવા. અને જો સુખ હોય તો પણ ભગવાનને શરણે વિશેષ જાવું, કારણ કે નહીતર આ સુખની અંદર અટવાઈ જાવ અને મૃત્યુ થશે ને ત્યારે બાકી રહી જાય. ઘણા લોકોને આપણે પૂછીએ કેમ બધું બરાબર દાદા ભગવાનનું ભજન કરો છો ને, હવે થાય છે ભજન, ભગવાન ક્યાં હતો? આવું નબળું નબળું બોલે સાહિત્ય એમ કે છે સત્સંગનું કે આવું નબળું કોઈ દી ન બોલાય. એને તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્ય એવો નબળો શબ્દ વાપર્યો છે ને, એ શબ્દ અત્યારે મારે સભામાં બોલવો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જ છે પુરુષો માટે એવો નબળો શબ્દ વાપર્યો છે ને, એ નબળો શબ્દ બોલાય નહીં એવો છે. સભામાં બહેનો અને ભાઈઓની સભામાં એ શબ્દ બોલાય નહીં એવો છે. પણ આપણે માત્ર ઉપદેશ એટલો લેવાનો કે શ્રી હરેનું શરણ પકડી રાખવું. બ્રહ્માજીને મેથી પાક મળ્યો, ભગવાન તો પાછા વૈયા આવ્યા. સવાર પડ્યું અને અંદરના ખંડમાં આવેલી શિફ્ટ ચેન્જ થઈ સિપાહીઓની, તે અંદર ખંડમાં જોવા ગયા ત્યાં તો કોઈ હતું નહીં. એટલે બ્રહ્મા ઓરડીમાં બૂમો પાડે કે એલા ભાઈ કોઈ છે કે નહીં, મને આમાંથી છોડાવો, બ્રહ્મા છું હું. તે છોડ્યો ને માફી માગીને જે કાંઈ થયું. બ્રહ્માજી ત્યાંથી કનૈયા પાસે આવે છે. કનૈયો લીલા એવી કરે છે કે પોતે રડવા લાગે છે. ભગવાન હંસ ઉપર, બ્રહ્માજી હંસ ઉપરથી નીચે ઉતરી કનૈયાને કહે છે કે વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા. બ્રહ્માજી માફી માગે છે. બ્રહ્માજી કહે છે કે હું તમારું સંતાન છું, હું તમારો પુત્ર છું, મને માફી આપો. માતાના ઉદરની અંદર બાળક હોય અને બાળક હરે ફરે માતાને પાટા મારે તો શું માતા એના પ્રત્યે દુશ્મનાવટ રાખે છે? બ્રહ્માજી આવું કૃષ્ણને કહે છે, હું તમારો પુત્ર છું, તમારી નાભી કમળની અંદરથી, નાભીની અંદરથી કમળ ઉત્પન્ન થયું અને કમળની અંદર બ્રહ્મા કહે મને તમે ઉત્પન્ન કર્યો, એટલે હું તમારા દીકરાનો દીકરો થયો. વ્યાજ, જેને વ્યાજ કહીને બ્રહ્માજી કહે છે હું તો વ્યાજ છું. ઘણા લોકો મુદલને એમ રેડ્યા વિના વ્યાજની બહુ ગણતરી કરે, અને પછી કોઈક હરખો ભટકાઈ ગયો ને બધું લઈને વયો જાય.
બને ત્યાં સુધી વ્યાજનો ધંધો ન કરવો, વ્યાજનો ધંધો બને ત્યાં સુધી ન કરવો. અટાણે કોઈની પાસે 5 પૈસા હોય ને મૂકવા જ બેંકમાં મૂકી આવવા, તમારે કોઈની હાઈ લેવી નહીં. કોઈ ઉઘાડ પગાની હાઈ લાગી જાય ને તો કેસ બૂરું થઈ જાય. હો ભાઈ, આપણું પૂર્વનું પ્રારબ્ધ પાપ ભેગું હોય ને ભોગવવાનું હોય ને અહીં બૂરું થાય ને બધું મેળ પડી જાય. સમજ્યા નથી? વ્યવહારમાં આપણને ઘણીવાર ફટકા લાગે. 25,000 ની ભેંસ લાવ્યા હોય ને અઠવાડિયા ભાઈ દોવાનું ન દે, લે ગયા ને 25,000 આપણા તો ભેં હું ને ઇન્જેક્શન આપે છે. બોલા ઇન્જેક્શન બને ત્યાં જ ન આપવા. એ ઇન્જેક્શન છે એ ન આપવા, કારણ કે જાજુ દૂધ આપે અથવા તરત દૂધ આપે પરાહો મૂકીને આ તે પણ પાપનો ધંધો છે. એક ભરવાડે તે દૂધ વેચવા જાય, નદીએ બેહે, અડધું બોકરું કોણું બકરું જેટલું બકરાનું ગાયનું થયું હોય ને એટલું ભેગું કરે ને બાકીને પાણી નાખીને આખું ભરી દે, લઈ જાય વેચવા, કોઈને પડીને કોઈને બે પડીને. પૈસા હોય છાલિયામ નાખે ને આવે નદીએ પાછી, નાસ્તો વાસ્તો લેતી આવે ને બેહીને ખાય પાણી પીવે, છાલિયામાંથી આઘું છાલિયાને કાંઠે મૂકીને પછી વાસણ બોઘરું ધોઈ નાખે, એટલે ઘરે એટલું પાણી બગાડવું નહીં. આવી ક્રિયાની અંદર એક વખત પોતે બે કપડાં ભેગા લાવી છે કપડાં ધોવા માટે નદીમાં, બોઘરું પૈસાનો લો વાટક્યો ને ખાવાનું છોકરા વારું વિધું તીને બધું પીળ્યું છે. હમણાં આવી કાગડો આવ્યો જે આવ્યું હોય, પણ ઓલું છાલિયું બાલ્યું હતું ને તે ઓલું ભથાણું હતું અને એમ ખેંચ્યું ખેંચ્યું છાલિયું થોડું ઉપર ગયું ને પડ્યું હેઠું. પૈસા અંદર ઓલા છૂટા પૈસા એ વખતે જ બધા અડધા પાણી ગયા ને અડધા બહાર રહ્યા, તમ મળી ગોતવા ચારે બાજુ પાણીમાં, અને પાણીની અંદર ગોતો ને તેમાં ખૂદતું જાય અંદર, તમે આમામ આમામ કરો ને તો ઓલું ઊંડું ઉતરતું જાય. તે એક મહાત્મા રસ્તે નીકળ્યા કે બેન શું કરી શકો, એ કે બાપજી આ પૈસા જે હતા મારા દૂધના તે આ હમળું લઈને આમ ઉડ્યું ને મારો વાટક્યો અંદર પડી ગયો છાલ્યું તો પૈસા અંદર વીયા ગયા અડધા. તો કે વીણી લે નહીં? તો કે બહાર હતા એ તો વીણ્યા પણ ઓલા પાણીમાંથી જડતા નથી. તો કે દૂધનું હતું એ દૂધમાં રહ્યું, તને મળ્યું પાણી નહોતું એ પાણી મળ્યું. આ એક ઉદાહરણ છે, પણ જગતની અંદર જીવનની અંદર આવું બને છે. જેટલું પાપ આપણે કરશું એટલું પાપ આપણને નડશે, તમને મને બધાય નડશે. હું તમને વાત કરું છું, મને ન નડે એવું નહીં, હું તમારી સાથે જ છું. તમને નડે મને નડે, પાપ કરીએ જે કરે નડે. વાલ્મીકી લૂંટારાની વાત આપણે નથી સાંભળતા? વાલ્મીકી લૂંટારો પાપ કરતો હતો, ખૂન કરતો હતો, લોકોને લૂંટતો હતો. નારદજી મળે ને પૂછ્યું, એ પાપનો ભાગીદાર? તો કે આખું કુટુંબ. એક જઈને પેલા પૂછીએ તો ખરો, ઘરે જઈને પૂછ્યું કે તમે બધા પાપના ભાગીદાર થાવ ને? બૈરી કે અમે શું કામ થાય, અમે ક્યાં કહી શકીએ તમે ચોરી કરીને નોકરી કરીને કંઈક હરખું કરીને ધંધો કરીને પેટ ભરો ને અમારે, ચોરી કરવાનું અમે ક્યાં કહી? છોકરાઓએ ના પાડીને, બબુએ ના પાડી, દીકરીઓએ ના પાડી, દીકરાને દીકરીઓએ ના પાડી. વાલ્મીકી લૂંટારાને સમજાઈ ગયું કે આ બધા સ્વાર્થના હગા છે. નારદજી પાસે આવીને કે મને મંત્ર આપો, મારે સાધુ થઈ જવું. વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયો, અને એની રામાયણનું અત્યારે ત્રેતા યુગની અંદર બનાવી છે ને એનું અત્યારે આપણે ભજનને સ્મરણ કરીએ છીએ. એ જેનો કંઠ સારો હોય ને રામની ચોપાયું બોલે ને આપણું હૃદય ડોલી જાય. દૂધનું દૂધમાં પાણીનું પાણીમાં, જે પાપ કરે એ ભોગવે. ઘણા એમ કે આ લોકો તો બહુ પાપ કરે છે, આપણે એટલું પાપ કરીએ, બહુ પાપ કરે છે, પેટ ભરીને ભોગવશે, એને કેન્સર થાય એને, સમજ્યા? અને ઓછું પાપ કરે છે એને થોડુંક ઓછી બીમારી આવશે, પણ ભોગવવું તો પડશે. કૂવામાં પડે તો એની વાહે થોડું પડાય, ઘેટા હોય પડે એમ કે ગાડરીઓ પ્રવાહ કે છે ને, ઘેટા હોય પડે. હો એટલા માટે ડાયા માણસો કેને કહેવાય, ભગવાનનું ભજન સ્વીકારે, ભગવાનનું ભજન કરતા રહીએ, ભગવાનનું ભજન કરતા કરતા જીવનને આગળ વધારે ને એને ડાયા માણસ કહેવાય. એટલે બ્રહ્માજીને ભગવાને મહાત કર્યા, બ્રહ્માજીએ હાર કબૂલી,
ભગવાન ભગવાન છે એવું બ્રહ્માજીને કબૂલ થયું. પછી વાછડાઓ સાચા રૂપમાં જે વાછડાઓ હતા ને એ બધા પોતાના માતા પિતાને ત્યાં ગયા. એટલે અઘાસુર વધની કથા, અઘાસુરને માર્યા પછી ગોવાળિયાઓએ એક વર્ષે એના માતા પિતાને કીધી, કારણ કે એક વર્ષ સુધી તો ઓલા ગોવાળિયા હતા એ કૃષ્ણ હતો ને એને એ કથા માવતરને કહેવાની જરૂર લાગી નહીં. એટલા માટે અઘાસુર વધની કથા ગોવાળિયાઓએ એક વર્ષ પછી એના મા બાપને કીધી. ત્યાર પછી વત્સલીલા આવે છે ને ત્યાર પછી ધ્યંકાસુર વધ આવે છે. ધ્યંકાસુર નામનો એક રાક્ષસ, ધ્યંકાસુર એટલે દેહાધ્યાસ, ધ્યંકાસુર એટલે દેહાધ્યાસ. એટલે આપણામાં જે દેહાધ્યાસ હોય ને એને ધ્યંકાસુર કહેવામાં આવે છે. સમાજની સંપત્તિ જે ઓહિયા કરી જાય એનું નામ ધ્યંકાસુર. સમાજની સંપત્તિ ખાઈ જાય એને ધ્યંકાસુર કહેવાય. એટલે આપણને કોઈ ધ્યંકાસુર ન કહી જાય એની કાળજી રાખવાની. તાલ વન નામે એક જંગલ છે, જંગલની અંદર ધ્યંકાસુર રહે છે અને ત્યાં કોઠાના અને આંબળાના ઝાડ છે. આ કોઠા ખાવા માટે ગોવાળિયાઓ જાય ને પેલો ધ્યંકાસુર આવે અને ખાવા ન દે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે ધૂનવાળા છે કોઈ નહી? કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે ધ્યંકાસુરની કથા આગળ ચલાવીએ છીએ. ધ્યંકાસુર એટલે દેહાધ્યાસ, દેહનું જે લાલન પાલન કરવું એને ધ્યંકાસુર કહેવાય. સમાજની સંપત્તિ જે ઓહિયા કરે એને ધ્યંકાસુર કહેવાય. એટલે સમાજની સંપત્તિ કોઈ દિવસ પચાવી પાડવાનો વિચાર કરવો નહીં. સેવા કરવા સમાજમાં જો રોકાવું હોય તો નિખાલસ ભાવે સેવા કરવી. પણ સેવા કરીએ છીએ બીજા નોકર રાખે તો સમાજને એને પગાર આપવો પડે. હું તો વગર પગારે નોકરી વગર પગારે કામ કરું છું અને એમાંથી તમે તમારું કટકી કરીને નાસ્તો કરીને બસનું ભાડું ગોતવીને ફોન કરો એનું બિલ એમાં ભરીને જો એવું કરો ને તો એ સમાજની સંપત્તિ ખાધી વાપરી કહેવાય. અને સમાજનું જે ખાય ને એનું કોઈનું રૂડું થયું નથી. અને દાખલા જોઈજો, જેણે સમાજનું ખાધું હોય ને એણે ખાવાનું શરૂ કર્યું હોય ને ત્યાર પછીનું એનું એક વર્ષ ને બે વર્ષ ને પાંચ વર્ષ ને જોઈજો, સમાજનું ખાધેલો કોઈ સુખી નથી થયો. એટલે ધ્યંકાસુર છે ને એટલે સમાજની સંપત્તિ ખાય એ ધ્યંકાસુર. આપણે ધ્યંકાસુર થવું નથી. આપણે કૃષ્ણનું ભજન કરવું છે, કૃષ્ણના ભક્ત થવું છે, સહજાનંદી થવું છે, રામાનંદી થવું છે, પણ ધ્યંકાસુર નથી થવું. શું થવું ને શું ન થવું ભાગવત આપણને માર્ગદર્શન આપે. પછી સાંભળ્યા પછી માર્ગદર્શન મેળવ્યા પછી શું થવું ને શું ન થવું એ આપણે પોતાને નક્કી કરવાનો. બળરામે ધ્યંકાસુરનો વધ કર્યો છે. ધ્યંકાસુર એટલે દેહાધ્યાસ, ધ્યંકાસુર એટલે ગધેડો, બીજો અર્થ એનો ગધેડો થાય. બળરામે ગધેડાને મારી નાખ્યો. સાંજે બધા ઘરે ગયા. કૃષ્ણ ભગવાનને આવતીકાલે કાલીનાગને નાથવો છે. શેષનારાયણનો અવતાર બળરામ છે. એટલે શેષનારાયણ ભેગા હોય, બળરામ ભેગા હોય ને કદાચ કાલીનાગનો પક્ષ લે ને, એટલે ભગવાનને એમ થયું જો કાલે બળરામ ભેગા ન આવે ને વાછડા ચરાવવા, એવું કરવું છે. કનિયો નટખટ, છળ કપળ બધું કનિયો જાણે હો ભાઈ. એટલે કનિયો ઘરે જઈને કે યશોદામાં ભાઈએ ગધેડાને મારી નાખ્યું. બળરામ કે ગધેડો નહોતો, એ તો મોટો રાક્ષસ હતો. નહીં નહીં બા, ભાઈએ ગધેડાને મારી નાખ્યો. બળરામ કે નહીં રાક્ષસ હતો. કનિયાને બોલવામાં કોઈ પૂગે નહીં, કનિયાને બોલવામાં કોઈ પૂગે નહીં. બળરામ સેવટે છે ને રિહાઈ ગયા, રિહાઈને હોઈ ગયા, ખાધું નહીં. આપણે બળરામના જેવું કોઈ દી ન કરવું. રિહાઈને હોઈ ગયા હોય ને રાતે ભૂખ લાગે ને તો ઉઠીને ટાઢો થઈ ગયેલો હોય એ ખાવો પડે ભાઈ. એટલે કોઈ દી રિહાવું નહીં.
એટલે રીહ બહુ ચડ્યો તો મૂંગે મોઢે ખાઈ લેવું, પણ ખાઈ લેવું સમજ્યા, રીહાવું કોઈ દી નહીં. અમે નાના હતા ને પછી બે છોકરા હતા અમારા પાડોહમાં, તમે બધા એકબીજાને જમવા જાય, રોટલો લેતા જાય ને છાશનો ગ્લાસ કે વાટક્યો ત્યાંથી ભરીએ, એટલે છાલી આમ છાશ આપે. બીજે દિવળે અમારી ઘેરે, ત્રીજે દિવળે ત્રીજા પાડોશીને ઘેરે, એવું અમે કરતા નાના નાના હતા ને તઈ. પણ કોઈ દી રિહાવા હું, મને નથી યાદ કે હું કોઈ દી રિહાણો આવું, મને એવું યાદ નથી. એક આઠ વર્ષમાં હું ચાર પાંચ વર્ષનો હતો ને ત્યારથી મને અમુક વસ્તુ યાદ છે, પણ રિહાણો એવું કોઈ યાદ નથી. વલ્લભભાઈ કહે જો એને યાદ હોય તો, હું રિહાણો એવું વલ્લભભાઈને યાદ હોય તો કહે કે આ વખતે તું રિહાણો હતો. અને રિહાઈને એને મનાવવામાં હું માનતો નથી, રિહાય એને મનાવવા નહીં. જે રિહાય જો કે અમારે સારું ભગવાનની દેહ, કોઈ રિહાતા નથી, બાયુ કે ભાયું કોઈ અટાણ સુધી જ નથી થયો, પછી ભગવાન ઉપરવાળાનો એ ખબર નથી. પણ હવે અને રિહાઈને એને મનાવવામાં હું માનતો નથી. ઘણા જ કહે અરે ભાઈ હું તને, રવજી કંઈક વાત કરતો, રવજી આવતા પહેલાં કહે અમારે કુટુંબ બે ભાગલા પડી ગયા, મનાવવા પડશે. સાચી વાત છે, રવજી કે મનાવવા પડશે. હું કહું બહુ સારી વાત છે, મનાવવા કેટલા દી માને. ઘણા એમ કે આને સલાહ આપો. મારી માન્યતા એવી છે કે જેને સલાહ લાગે એમ હોય એને સલાહ આપવી ન પડે. અનાયાસે અજાણતા કદાચ આપણી ભૂલ થઈ હોય અને એને કોઈક સલાહ ટકોર કરે ને તો એટલે મારે સમજી જાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું સુધારી લઉં છું. પણ જેને જાણી જોઈને ભૂલ કરે ને એને સલાહ લાગે જ નહીં. અને ખોટું કહેતો હોય તો પ્રયોગો કરી જોઈજો, ખોટું કહેતો હોવ તો પ્રયોગ કરી જોઈજો. જેને સલાહ લાગે એમ હોય એને મનાવવો ન પડે, જેને સલાહ લાગે એમ હોય કોઈ દી રિહાઈ નહીં, બંછોડ કરે. અમે નોખા થયા ને ત્યારે અમે ઘરમેળ જ નોખું કર્યું હતું, અમે જમીન મકાન બધું. હં પણ કોઈને ખબર ન પડે એમ નોખા છે ભેગા થઈ, અને કોઈ એમ કે મારા ભાગમાં નથી, હાલ હાલ્યો ઉપાડો કેટલું જોઈશ તમારે લઈ જાઓ. એકવાર લઈ જાય ને અહીંથી થોડું લઈ જાય. અમે છ ભાઈઓ અને બધા રોટલા ખાતા છો અત્યારે, ઠાકોરજીની દયાથી બધા સુખે જ રોટલા ખાઈ, કોઈને બહુ મારા તારીને એવું નથી, ભૂસા તૂસીને એવું બહુ નથી. હવું નોખા રહીએ, હવના ખાતા નોખા, જમીન નોખી મકાન નોખા. અમારા બાપા છે ને અભણ હતા પણ બુદ્ધિશાળી બહુ, કોઈ ભેગું રાખવા જ નહીં, ભેગું રાખીએ જ બાંધવાનું થાય ને, ભેગા રાખીએ ભાગ પાડવા પડે, ભાગ પાડવા બાંધો. એટલા માટે બને ત્યાં સુધી ભગવાનનું શરણ રાખવું જેથી આપણી બુદ્ધિ નિર્મળ રહે, નિર્વાસનિક રહે, થોડું ઘણું મન મોટું રહે. તો નોખા થાય તે બાંધછડ કરો, બાલે બે વીઘા તું વધારે હાલ કરી નોખું, પછી હું બોલે ગોદડા વેચતા હોય ચાલો ભાઈ પચાસ ગોદડા છે લઈ જા, ત્રીસ તું લઈ જા, મને વીસ જ આપજે, પચાસ જોતા લઈ જા, જૂનાના નવા થાય એમાં હું ત્યાં બગડી જવાનું. ઘણી જગ્યાએ જોઈએ તમે નવી નવી રજાયું હોય એ ઓલા જૂના ઓલાને આપી દીધા પછી નવું લઈ આવે, એમાં મોર્ડન મોર્ડન સમજા, મોડલ નહીં મોર્ડન. સમાજની સંપત્તિ ખાય એને ધ્યનકાસુર કહેવાય. આપણે ધ્યનકાસુર ન થવાય એવા પ્રયત્ન કરવા. કાલીય નાગને નાથવો છે, બળરામ કહે છે માતા યશોદાને માં માં ભાઈ આજે ગધેડાને મારી નાખ્યો, અને બળરામ રિહાણા રિહાણ હોઈ ગયા ખાધા વગરના. કૃષ્ણ કનૈયો કે કાંઈ વાંધો નહીં, કાલ ન આવે ને એ જ કામ છે આપણે, બીજે જ ન ગયા લ્યો. આ તો રિહાણા કહેવાય સમજા, આ તો બળરામને કૃષ્ણની લીલા છે. એ ભલે રિહાણા પણ આપણે રિહાવવું નહીં. એ કઈ ગયા એમ આપણે કરવું, એ કરી ગયા એમ આપણે ન કરવું. અને રામચંદ્રજી સીતાના ત્યાગ સિવાયની બાકીની બધી વસ્તુ રામચંદ્રજી કરી ગયા એમ કરવી. એક પત્ની વ્રત, ભાઈ પ્રત્યે પ્રેમ, પિતા પ્રત્યે પ્રેમ, માતા પ્રત્યે પ્રેમ, પોતાની પ્રજા પ્રત્યે પ્રેમ, પ્રજાને ખુશ રાખવા માતા સીતાનો ત્યાગ કર્યો, એટલો તો ભગવાને પ્રજાએ પ્રેમ કર્યો.
આપણા પ્રધાનો હોય ને ચૂંટણી લડીને ગામમાં દુશ્મન આવી કરે કે આ ગામના લોકોએ મને મત નથી આપ્યો, એ ગામમાં એકેય કામ થવું ન જોઈએ. એલા ભલા માણે ચૂંટણી લડાઈને ત્યાં સુધી બરાબર, ચૂંટણી લડ્યા પછી તમે પ્રજાના રિપ્રેઝન્ટેટિવ થયા, તમારે બધું છોડી અને એ ગામના મત ફરીથી મળે ને એવા પ્રયત્નો કરવા. ગામને સારું કામ કરો તો બધા મત સામેથી આપશે. શીખવા જેવી વાત, જે અમે ચૂંટણી લડવાના આવીને ધ્યાનમાં રાખજો. ગામમાં ભાગલા ન પડવા દેતા, બહાર ગામના આવીને ભાગલા પડાવી જાય ભલા માણા. એટલું કનૈયો આપણા ઉપર કૃપા નહીં કરે તો આપણે ગામના બધા એક ખંભથી રહ્યો. હું સમજવા જેવી વાત છે, ચૂંટણી સારું કોઈ માથા કપાવતા નહીં. પંચાયતની ચૂંટણી હોય તો ભાગલા પડી જાય ને શું કમાણી છે મત તમને, ગામની ગાળું ખાવાની કે બીજું કંઈ, ગામના ઉકરડા સાફ કરાવવાના ને. પેલા લારીઓ લઈને આટમ એ અહીંથી ઉપાડી લેવડો ઉકરડો, ત્યાં બધો ક્યાંક અહીં કરહડો ક્યાં ચડાવ્યો ઉપાડ, એ બધું કરવાનું ને. તમારી ઘેરે હંજવારી કાઢતા નથી ને, ગામની હંજવારી કાઢવા સરપંચ થવું ને કાંઈ વાંધો ને, એ થાવ હાલો તમને ગમતું હોય સેવા કરવાનું એનો વાંધો ને. પણ ચૂંટણીના પૂરી થયા પછી દુશ્મન આવે ન રાખવાની, એક થઈ જવાનું, એક થઈ જવાનું. કાળીય નાગને મારવો, નાથવો છો, મારવો નથી નાથવો છો. કૃષ્ણ ભગવાન ગોવાળિયાઓની સાથે યમુનાને કિનારે વાછડાઓને લઈને ચારવા માટે આવ્યા છે. કનૈયો કહે છે કે આપણે ગેડી દાડાની રમત રમીએ, અને એવી શરત કરવામાં આવે છે કે જેના ફેંકવાથી દડો યમુનાને ધરામ જાય ને એને જઈને એ દડો કાઢી આવવાનો. અને ગોવાળિયાઓને એ આમ હૃદયની અંદર હિંમત કે આપણે જ્યાં જઈએ ને કનૈયો ભેગો જાય તો જ આપણે જાય છે, એટલે કનૈયો જાહે તો આપણે વાહે જવું, નકર આપણે જવાની જરૂર નથી. પણ યમના ધરામ, યમુનાજીના ધરામાં કાલી નાગરી એટલે બધા બીવે, અને કનૈયાએ એવી બોલિંગ કરીને કે દડો સીધો યમના ધરામાં, બધા ઝાખા પડી ગયા. કનૈયાને કેમ કેવું તું ધરામ જાય એમ, પણ કનૈયાએ તો શરત પોતે કરી હતી, કારણ કે એને આ લીલા કરવી હતી. કનૈયો તો કદમના ઝાડ ઉપર ચડીને માર્યો કૂદકો ધરાની અંદર, બધા રોડવા માંડ્યા, રોડ કકળ કરવા માંડ્યા. માતા યશોદાને સમાચાર મળ્યા તો એ દોડતા દોડતા આવ્યા, રોડ કકળ ચારેય બાજુ. માતા તો ધરામ પડવા માટે જાય, વગર વિચારે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું. કુવામાં છોકરું પડી ગયું ને તમને તરતા ન આવડતો ને, તમારે ભૂલે ચૂકે તમારે કુવામાં ન પડવું છોકરાને કાઢવા, કારણ તમને તરતા નથી આવડતું, છોકરું તમે બે બુડી જાઓ. એટલે કાં દોરડું નાખવું, કાં બાંધીને કોઈક પહેલાં હોય એને ઉતરવું, અથવા તમારામાં હિંમત હોય તો દોરડાને ઉપર માછડે બાંધીને તમારે હાટે ઉતરવું. છોકરું ડૂબી જતું હોય ડૂબી ન જાય ને બૂમો પાડવી, એટલે કોઈક આવીને મદદ કરે ને બેન બારા કાઢે. પણ આમ માર્યો કૂદકો, હો મારો દીકરો માર્યો કૂદકો, ભલામણ દીકરો ને તમે બે વ્યા જાઓ. એવા સંજોગમાં ઠાકોરજી એમ કહે છે, સાહિત્ય એમ કહે છે કે ભાઈ મદદ માટે લોકોની મદદ માગવી, બૂમો પાડવી, લોકો આવે મદદ કરે અને ભગવાનની કૃપા હોય ને આપણું જીવતર હોય તો બચી જવાય. પેલા ભાઈએ બહુ ગઈકાલે મનસુખભાઈએ બહુ સારી વાત કરી, કોઈ દિવસ કોઈ આપઘાતનો વિચાર ન કરવો. અને સ્વામિનારાયણની શિક્ષાપત્રીની અંદર મહાપ્રભુના સ્વમુખે નીકળેલી વાણી છે, એ સમર્થન કરે છે કોઈ દિવસે અમારા અનુયાયીઓએ આપઘાત ન કરવો, પોતાના અંગનું છેદન ન કરવું. ગમે એવી ભૂલ થઈ ગઈ હોય ને અંગનું છેદન ન કરવું. સાઉદી અરેબિયા દેશ છે ને, ત્યાં ભૂલ કરે ને એ અંગ કાપી નાખે. કોઈ વ્યભિચાર કર્યો હોય, હાથ ચોરી કરે તો હાથ કાપી નાખે, જે અંગથી ગુનો કરે એ અંગ કાપી નાખે, ગાળ્યું બોલે માથું કાપી નાખે. ખોટી વાત નથી, સાચી વાત છે. અત્યારના જમાનાની વાત કરું, સાઉદી અરેબિયાનો જે ઓલો હોય ને કિંગ, એનો ભત્રીજો હતો ને એણે કંઈક ગડબડ કરી હતી, મારી નાખ્યો એને. રાજાના હગા ભત્રીજાને મારી નાખ્યો. ધ્યાન રાખવા જેવી વાત છે, આપણાથી ગુનો ન થાય એવું કરવું, પ્રયત્ન કરવા. પ્રયત્ન કરવા એ આપણી ફરજ છે. પ્રયત્ન કરવા છતાંય સીધું ન પડે ને અવળવું પડે ને તો પ્રારબ્ધ લેવું, ભગવાનને દોષ ન દેવો. કારણ કે ભગવાન છે ને એ તો દયાળુ છે. ભગવાન જો ધારે ને તો આપણા પાપ એટલા બધા છે કે એક અન્નનો દાણો ખાવા ન મળે. હાંજ સવારે કેટલી કીડીઓ મકોડા મારી નાખીએ, દવા છાંટીને કેટલા જીવને મારી નાખીએ. એ દરેક જીવનું ખૂન કર્યું કહેવાય, એક એક જીવ મરે એક એક ખૂન. એટલા માટે
કનૈયો યમુનાજી ધરામાં કૂદકો મારે છે. ત્યાં તો કાળીનાગને મનુષ્યની ગંધ આવી ને એકદમ છનછડાઈને બહાર આવ્યો ને કનૈયાને વીંટી લીધો ને કનૈયો થોડી વાર વીંટાયેલો રહ્યો, કૂદકો મારીને ફેણ ઉપર ચડી ગયો અને કાળીનાગની ફાણા ઉપર પોતે થઈ થઈ નાચવા માંડ્યો. કનૈયાને નાથો મહાત કર્યો. કાળીનાગની પત્નીઓ આવીને જળ કમળ તું ચાંડી જાને બાળા સ્વામી અમારો આવશે એ કીર્તન બોલ્યું, આવશે તને મારશે એ બધું કીર્તન કાળીનાગની પત્નીઓ બોલી. ભગવાને એને નાથો અને કહે છે તું અહીંથી ચાલ્યો જા. કાળીનાગ એટલે શું? આપણા જીવનની અંદર શું કાળીનાગની વાત તો તમે હો વાર સાંભળી ગયા છો, પણ કાળીનાગ એટલે આપણા જીવનની અંદર શું? મનુષ્ય જે સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ વિકલ્પ બે જોડકું છે, દ્વંદ્વ છે. મનુષ્ય સંકલ્પ અને વિકલ્પ કરે ને એને કાળીનાગ કહેવાય. અને સંકલ્પ અને વિકલ્પ કાળીનાગને ફેણો ફેણ જાજી હોય એમ કહે છે. હાથ ફેણનો હોય, નવ ફેણનો હોય, અગિયાર ફેણનો હોય. કાલે આપણે ન જોયું કનૈયો આવ્યો એટલે હુંડા ઉપર શેષ નારાયણ આમ આમ કરતા હતા ભાઈ, જોયું ને? બધા દર્શન કર્યા છે કાલે બાલ કાનુડાના કે નથી કર્યા? માથે આમ હતો શેષ નારાયણ આમ આમ કરતા હતા. ઈનાય શેષ નારાયણ પાછી ગોવર્ધન પર્વતની લીલા આવશે ને ગોવર્ધન ધરની, ત્યારે પાછું શેષ નારાયણ આવશે, નારદજી આવશે. હો આજ આવ્યા છે? નથી આવ્યા નારદજી? આપણી ભેગા નારદજી હાથે હાથ દિવસ આવવા જ જોઈ, એક વખત તો આવી ગયા છે. સંકલ્પ અને વિકલ્પ આપણી બુદ્ધિ કરે એટલે એ કાળીનાગની ફણા સમાન છે. કાળીનાગની દરેક ફણાની અંદર ઝેર હોય. જેટલા સંકલ્પ અને વિકલ્પ કરી એટલું ઝેર આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણા ચિત્તમાં, આપણા દિલમાં છે. એટલે સંકલ્પ વિકલ્પ મટી જાય ને એવી કોશિશ કરવી. શાસ્ત્રી મહારાજ હતા ને, એમાં નજીક ચાર પાંચ વિદ્યાર્થીઓ એમાં એવા હતા, સ્વામીની પાસે બેસીએ અને સ્વામી ઝીણી ઝીણી વાતો કરે. એકવાર સ્વામી કે હું જૂનાગઢના મંદિરમાં હતો નાની ઉંમર, અને નારાયણ સ્વરૂપ સ્વામી હતા, નારાયણદાસ સ્વામી. એ પોતે અભણ હતા પણ સમર્થ સંત હતા. તે એક વખત કે સ્વામી હોઈ ગયા હતા, પછી સ્વામી કે હું બેઠો બેઠો ભજન કરતો હતો ને, એમાં સ્વામીને પાસે જઈને એમનો પગનો જે નીચેનો ભાગ હોય ને આપણે તળિયું, એ સ્વામી શાસ્ત્રી મહારાજ કે મેં તળિયું ભગો, એનું તળિયું ચાટ્યું જીભથી, ત્યાં સ્વામીને ઊંઘ ઉડી ગઈ. સ્વામી કે શું કરસ? એ નારાયણદાસ સ્વામી, એણે શાસ્ત્રી મહારાજને એવું કીધું, શાસ્ત્રી મહારાજ નાની ઉંમરના સાધુ હતા ત્યારે, એ કે શું કરે ધર્મ જીવન? તો એણે એવું ન કીધું કે મેં તમારું પગનું તળિયું ચાટ્યું છે. એણે કીધું સ્વામી સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, કંઈક કૃપા કરો નહીં. અને શાસ્ત્રી મહારાજે અમને એવી વાત કરેલી, ત્યાર પછી મારા સંકલ્પ અને વિકલ્પ મટી ગયા. સંકલ્પ વિકલ્પ એટલે આ લોકના વિચાર, આ લોકના ઝેરી વિચારો. ઝેરી એટલે સાધુ હોય એને માટે કોઈ સંન્યાસ ગ્રસ્થાશ્રમના વિચારો કરે કે ભાઈ મા બાપને છોડીને હું સાધુ થયો ને એવા વિચારો કરે, અથવા એમ કે ત્યાં હોત તો હવે ઉંમર થઈ ગઈ છે 21 વર્ષ નહીં તો 16-18 વર્ષની કન્યા સાથે લગ્ન થઈ ગયા હોય, આ બધા વિચારો સાધુ માટે સંકલ્પ અને વિકલ્પ નાગની ફણા સમાન છે, ઝેર સમાન છે. એટલે સંકલ્પ અને વિકલ્પ જો આપણી બુદ્ધિમાંથી મટી જાય, તમારા અને મારાની અંદરથી ભગવાન સિવાયના સંકલ્પ અને વિકલ્પ મટી જાય ને, તો તમારો ને મારો બેડો પાર થઈ જાય. ભગવાનનું અક્ષરધામ દૂર નથી. મુક્તિ બે પ્રકારની હોય, એક અઘો મુક્તિ, એક ક્રમશઃ મુક્તિ. એક વખત હું કહી ગયો છું, અઘો મુક્તિ એટલે ભગવાન આવે ને રાજી થઈ જાય. આપણે કોઈ પણ એવું કાર્ય કરીએ, સમહાવ અંગ્રેજીમાં કહે છે, ગમે રીતે ભગવાન આપણી સમક્ષ આવી જાય અને એવા રાજી થઈ જાય ને એમ કે હાલ આવવું જ, વાટ ન જોવ્યો, પર્યાણ કરતા નહીં, બૈરાને ભલામણ કરતા હોય, દીકરાને ભલામણ કરતા હોય, પૈસા ડાયટા છે બતાવતો હોય ક્યાં ડાયટા છે, રોકાતા નહીં. જો તેડું આવે ને રોકાતા નહીં, નકર ઓલા ઘણી વાર કહે છે ને
કે ડોહા બાંધી દીધા ધરખા ને એમાં ઠેવડ્યા એવું થાય, લઈ જવાય ને મૂકે પડતા. સંકલ્પ ને વિકલ્પ એટલે નાગની ફણા છે. પ્રભુને પ્રાર્થના કરો કે મારા મનને નાથો, મારા મન ઉપર તમારા ચરણને પધરાવો, આપણે એમ કહેવાનું ભગવાનમાં. એટલા માટે સંકલ્પ અને વિકલ્પની જે કાળી નાગની ફેણો છે એના ઉપર ભગવાને પોતાના પગ મૂક્યા છે અને કાળી નાગને નાથ્યો છે. એટલે આપણા મનને નાથવા માટે આપણે ભગવાનને કહેવાનો, હે કાળિયા ઠાકર, તારા ચરણારવિંદ અમારા મનની ઉપર મૂક, જેથી અમારું મન નિર્વાસનિક બને, અમારું મન તારા ચરણની અંદર સ્થિર થાય. કાળીનાગનું મર્દન દમન, કાળીનાગને માર્યો નથી, ઇન્દ્રિયો છે ને એને કાપી નાખવાની, મારી નાખવાની જરૂર નથી. કોઈ એમ કે કાન સાંભળે ખરાબ, કાનને કાપી નાખી એમ જરૂર નથી. કોઈ એમ કે આંખથી બધું દેખાય ન જોવાનું જોવાનું, આંખને ફોડી નાખી એવી જરૂર નથી. ઇન્દ્રિયોને ભગવાનના માર્ગની અંદર વાળવાની છે. ભગવાનના દર્શન કરો. બહેનોને તમે જોવો તો બેન છે અથવા દીકરી છે અથવા માં છે એવો ભાવ રાખો. એક વખત સુખદેવજી જંગલની અંદર હતા, એને એક અપ્સરા એની પાસે આવી, રંભા નામની અપ્સરા સુખદેવજી પાસે આવી અને એના હાવભાવથી સુખદેવજીના ભજનની અંદર ખલેલ પહોંચે એવી ચેષ્ટા કરવા માંડી. અને સુખદેવજીને એમ કહે છે કે તમે તો યોગી છો, તમને શું ખબર હોય સ્ત્રીનો દેહ કેટલો રૂપાળો છે, લગ્ન કરવા જેવું છે. સુખદેવજીએ પહેલાં ધીમે ધીમે બધું સાંભળ્યું, પછી એમ કહે છે કે મને જો આવી ખબર હોત ને કે સ્ત્રીનો દેહ એટલો રૂપાળો છે, સ્ત્રીની અંદર એટલું સુખ છે, તો હવે જ્યારે બીજી વાર હું જન્મ લઈશ ને ત્યારે તારી જેવી માતા ધારણ કરીશ. સુખદેવજી રંભા અપ્સરાને સુખદેવજીના તપની અંદર ભંગ કરાવવા આવી છે. એને સુખદેવ યોગી એમ કહે છે કે બીજી વખત મારે જન્મ લેવાનો પ્રસંગ આવશે ને તો હું તારા જેવી રૂપાળી ગુણવાળી સ્ત્રીને માતા તરીકે પસંદ કરીશ. સમજાણો, આ તો શાસ્ત્રની ભાષા છે, આપણે વિચાર કરીએ ને તો સમજાય. આવો જે સુખદેવજી વિરક્ત છે ને, એ સુખદેવજી આ ભાગવતનું પાન પરીક્ષિતને કરાવે છે. કારણ કે માત્ર 7 દિવસ છે, 7 દિવસની અંદર જો કંઈ પણ ગડબડ થાય ને તો પરીક્ષિતનો મોક્ષ ન થાય અને સુખદેવજીની આબરૂ જાય. સુખદેવજીને આપણે જે ગુણગાન ગાઈએ છીએ ને કે ગ્રંથ સુખદેવજીને વ્યાસજીએ ભણાવ્યો અને એની પ્રથમ કથા એણે પરીક્ષિતને કીધી અને પરીક્ષિતને 7 દિવસ પૂરા થાય એ પહેલાં શંખ ચક્રને ગદાધારી ભગવાન કૃષ્ણના સુદર્શનધારી કૃષ્ણના દર્શન થયા, એનો આત્મા પરમાત્માની અંદર લીન થઈ ગયો અને ત્યાર પછી એનું જે શરીર ભૌતિક પાર્થિવ શરીર છે ને એને તક્ષક નાગે ડંખ માર્યો. તક્ષક નાગની અંદર, કોઈ પણ નાગની અંદર, કાળીય નાગની અંદર તાકાત નથી કે ભગવાનના ભક્તને ડંખ મારી શકે. મહાપ્રભુજી એક વખત ફરતા ફરતા, 3 વખત પરિક્રમા કરી, કેટલી વખત ગોર્ધનભાઈ, કેટલી વખત મહાપ્રભુજી પરિક્રમા કરી? 3 વખત. એક વખત જામનગરની આસપાસ ક્યાંક ગામ હશે ને ત્યાં ગયા. કિંકરના ઝાડ નીચે સામાન્ય રીતે મહાપ્રભુજી સપ્તાહો કરતા. કિંકર એટલે ખીજડો, અને ખીજડાને અપવિત્ર આપણે કહેવામાં આવે, ખબર? હાંગરું, ખીજડા ઉપર હાંગરું આવે અને ખીજડો છે ને ત્યાં લોકો એમ કે ભૂત થાય, મામો થાય, પલિત થાય. ગોર્ધનભાઈ ડોલા દુધેજને શેઠે ખીજડો હતો, ત્યાં હાંગરું હું દરરોજ ખાતો, ત્યાં નીકળીએ ત્યાં વીણતા જાય, હેઠા પડ્યા હોય ને આમ જાય, 2 પડ્યા હોય એ વીણતા જાય. અહીં તો કોઈથી મામોય ન જોઈએ ને ભૂતે ન જોયું, પલિતે ન જોયું, ચરિત્રે ન જોયું. ઠાકોરજીની કૃપા હો ભાઈ, નકર વાર ન લાગે. ઘણા બિચારા ગભરાઈ જાય છે. રણસિંહ કે મેં ભાઈ હતા તે માનસિક બીમારી છે, તો જોવરે જોવરે થાકી ગયા, એડમિન પરણાવી દીધો પણ ઊભો ન થાય. પછી વળી કંઈક કોઈ
દવા ડોક્ટરે કીધું છે કે આ દર્દ છે ને હરખું દર્દ પકડાઈ ગયું, દાદમી રાત્રે રાણી જેવો થઈ ગયો, સમજ્યા? હે એ અદમી જ છે, એટલે આ તો મેળ પડી ગયો ભાઈ, આ ઘેરા ઘા છે, ક્યારેક વળી મેળ પડી જાય, સમજ્યા? એ આપણે લાલભાઈ છે ને, લાલભાઈ કુંદડીયા, એના હાડા થાય અને અમારા માસીના દીકરા થાય, એના બા અમારે અમારા બાના કાકા બાપાના દીકરી બેન થાય, અને એના બેન ચંપાબેન આ છે એ અમારી બેનના દેરાણી, એટલે અમારી બેને થાય, બેન જ થાય ને. આ તો મેં તો વાર્તા સાંભળી ત્યાં તમે સામે આવી ગયા ભલાવાણા, અને વાત સાચી, મેં કીધું ને રાત્રે રાણી જેવા થઈ ગયા, જો લ્યો, કારણ કે મેં જ્યારે જોયા તો તમે ખુરશી મન મન બેહી હકતા હતા, વર્ષો થઈ ગયા, રણસિંહ કેવો આવ્યો હતો રાતના 9:30 એમ કંઈક આવ્યો હતો, તમારા બાપુજી 10-15-20 ખુરશીઓ ભેગી કરીને આમ બધું, મેં કીધું ભલા માણા પટેલ ગુસા પટેલ હું નામ, હે હા એ તો મળ્યા હતા ને, મેં કીધું ભલા માણા મારે દિલ્હી જતું રહેવું છે, તમે આ બધું તમારું દેખાડવા મળ્યા, માફ કરજો. કાળી નાગની આપણે વાત કરીએ છીએ, કાળી નાગ એટલે સંકલ્પ અને વિકલ્પ, એટલે ભગવાને કાળી નાગને નાથ્યો. કાળી નાગ એમના જે ધરામાં શા માટે આવ્યો હતો ખબર? કાળી નાગ છે ને એને એક ઋષિ, એક કાળી નાગ અને ગરુડને દુશ્મન આવડે ભાઈ, સમજ્યા ને, પહેલેથી દુશ્મન આવડે એને, એ દુશ્મન આવડે એમને માલી આવે ને, તો કાળી નાગ છે એ આઈ મીન ગરુડ છે કેટલાય નાગને ખાઈ જાય, એમાં કાળી નાગની વાહે પડ્યો એક દી, આ ક્યાંક મેં લખ્યું હતું, એ કોની એની માતાનું નામ હું હતું નહીં, મેં લખ્યું હતું પણ હવે અત્યારે નહીં જડે ઉતાવળમાં, નકર ગરુડની માં કોણ હતી ને કાળી નાગની માં કોણ હતી ને એ બધું મેં ક્યાંક લખ્યું હતું, પણ હવે ઉતાવળે નહીં મળે, ઘરે જાય ને એટલે જડશે તરત કે અહીંયા જ હતું, પણ અત્યારે નહીં મળે. એનીવે એટલે ગરુડને અને કાળી નાગને દુશ્મન આવે એટલે એમને હાલી આવે, એમાં એક ઋષિ હતા ને, એ ઋષિએ ગરુડને કીધું કે તારે યમુનાજીના ધરાની અંદર માછલા ન પકડવા, તો ગરુડે એનું સાંભળ્યું નહીં અને માછલા પકડ્યા, એટલે બોલા ઋષિએ શાપ દીધો કે આજ પછી તું યમુનાન ધરમ કોઈ દી આવતો નહીં, એટલે ગરુડ યમુનાન ધરમ ન આવે. એટલે કાલિયનાગને ગરુડને દુશ્મન આવડે થઈને આ કાલિનાગને ખબર, એટલે યમુનાજીને ધરમ આવીને ઘૂસી ગયો, ત્યાંથી બહાર ન નીકળે. એટલે ભગવાને કાલિયનાગને કીધું કે તારા ઝેરથી આ યમુનાજીના ધરાનું પાણી ઝેરી થઈ જાય છે, ગાયો મરી જાય છે, વાછરડા મરી જાય છે, ગાયના રૂવાડા શરીરની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, આ બહુ પાપ થાય, માટે તું અહીંથી વયો જા. રમ્યક દીપની અંદર મોકલી દીધું કાલિનાગને, અને રમ્યક દીપ છે ને ત્યાં પણ ગરુડ જઈ શકતો નથી, એટલા માટે રમ્યક દીપની અંદર ગરુડને મોકલી દીધો, આઈ મીન કાળીનાગને ભગવાનને મોકલી દીધો. ત્યાર પછી દાવાગ્નિનું પાન, ભગવાન છે ને દાવાગ્નિ, જંગલમાં અગ્નિ લાગે છે, વૃંદાવનની અંદર અગ્નિ લાગે છે, ભગવાન એ અગ્નિને પી જાય છે. એક દિવસ શું બન્યું, બધા બાળકો ખેલકૂદ કરે છે, ગાયો ચરતી ચરતી બહુ દૂર જતી રહી, એટલે કનૈયો ગાયોને ગોતવા માટે ગયો ગોવાળિયાઓની સાથે, એમાં કનૈયો થોડોક વધારે આગળ ગયો, અને ગોપાળ એની ગાયો પાછી વાળીને આવતા હતા ને, ત્યાં જંગલમાં આગ લાગી અને ચારે બાજુ આગ ફેલાઈ ગઈ, ગોવાળિયાઓ કનૈયાની સાથે લીધા વગર કોઈ દી ક્યાંય જતા નથી, એકદમ બુમરાણ થઈ ગયું, કનૈયા બચાવો કનૈયા બચાવો. ત્યાં કનૈયો આવ્યો, કનૈયો કહે છે કે હું આ બધું કેવી રીતે બચાવું, તમે બધા તમારી આંખ્યું બંધ કરો. બધાએ આંખ્યું બંધ કરી, ભગવાને વિશ્વરૂપ લીધું, ભગવાન આગને પી ગયા. ભગવાન પી હે કે આપણે પ્રયત્ન ન કરવો, ઘણા બધું ખબર તરવાર્યું અંદર નાખે, ઘણા દોરો અંદર નાખે ને અહીં નાખે ને અહીંથી કાઢે ને વળી ગળામાં જ કાઢે ને, આપણે પ્રયોગ કરવા જેવા નથી, કોઈ દી ન કરવા આવા પ્રયોગો, ઘણા કાચ ખાય, એટલે કાચ ખાવાની વસ્તુ, કાચ ખાવા જેવી વસ્તુ નથી, આવા પ્રયોગો કોઈ દિવસ કોઈએ કરવા નહીં. કોઈક વાત કરતો હતો, એક છોકરો દરરોજ એક 1.5 ગરોળી ખાય, 15-16 વર્ષ થયો ને કે મરી ગયો, પણ દરરોજ 1.5 ગરોળી ખાય,
ઢેઢ ગરણી વાળા દૂધમાં પડી ગઈ હોય ને ચમચી પીવાઈ ગઈ હોય ને તો ઝાડાને ઉલટી થઈ જાય. ઓલો દરરોજ એક ઢેઢ ગરોળી ખાય, કદાચ પૂર્વજન્મમાં નાઇટમાંથી આવતો હોય. ભરતજી બોલા બચ્ચું થયા હતા ને હરણનું, એમ ઘણી વાર પછી મનુષ્ય થઈ ગયો અને ઓલું બધું યાદ રહી ગયું હોય. આ જીવાત્મા જ્યારે આ તનુ છોડીને જાય છે ત્યારે કોઈ હરિભક્ત પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, એ કેવા શરીરને પામે છે? તો એમ કહે છે કે ભાગવતી તનુને પામે છે. ભાગવત, ભાગવતી, ભાગવતી તનુને પામે છે. કોઈ અરચી માર્ગે કરીને જાય છે, કોઈ ભગવાનના ધામની અંદર વિમાનમાં બેહીને જાય છે, અને કોઈ ભગવાનના ધામની અંદર ભગવાન પોતે આવે, સાથે પાર્સદોને લાવે, એના સંગ થકી અક્ષરધામની અંદર જાય છે. વિમાન એટલે વિશિષ્ટ માન, વિવતા માન. ભગવાન જેને વિશિષ્ટ માન આપે અને તેડી જાય એને વિમાન કહેવાય. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. તમને જુદાપણોનું યોગ થાય એને વિયોગ કહેવાય. કૃષ્ણ ભગવાને ગોપીઓને વિયોગ આપ્યો. વિયોગમાં ભક્તિનું સુખ વધારે હોય, વિયોગમાં ભક્તિ વધારે થાય. એટલા માટે રાસલીલાની અંદર કનૈયાએ અદ્રશ્ય થઈ ગોપીઓને વિયોગ આપ્યો અને એનું વિરહનું ગીત ગોપી ગીત કહેવામાં આવે છે. વિરહનું ગીત ગોપીઓએ ગાયું. કૃષ્ણ ભગવાન કહે છે કે મારામાં એવી શક્તિ નથી, તમે બધા આંખ બંધ કરો. બધાએ આંખો બંધ કરી, કોઈ પાસે ઉઘાડતું નથી. હોય આપણે તો આંખ બંધવાનું કીધું હોય તો આમ સમજ્યા, અડધી ખોલીએ ને વળી પાછી બંધ કરી દઈને, એમ ન થાય. આંખો બંધ કરી ભગવાને વિશ્વરૂપ ધારણ કર્યું, અગ્નિનું પાન કરી ગયા. કનૈયો અગ્નિનું પાન કરી ગયો એને દાવાગ્નિનું પાન, એની લીલા કહેવામાં આવે છે. આ સંસારરૂપી દાવાગ્નિ અનેક રીતે જીવને બાળવા આવે છે. ગરીબાઈ આવે, સંતાન ન હોય, ઝઘડો થાય, આયુષ્ય શરીર રોગી બની જાય, આ બધાને દાવાગ્નિ કહેવાય. આપણા જીવનની અંદર માત્ર વૃંદાવનની અંદર આગ લાગીને એ દાવાગ્નિ છે, એની વાત છે, આપણી નથી. એવું નથી, આ વાત આપણી છે, આ વાત તમારી ને મારી વાત છે. જીવનમાં કોઈને સંતાન ન હોય એ દાવાગ્નિ છે, હોય એ દાવાગ્નિ છે, ઝઘડા થાય જીવનમાં. ઝઘડાની વાત આવી એક કહી દઉં, જે બહેનો ઘરની અંદર સાયંકાળે માથું ઓળે એના ઘરમાં ઝઘડા થાય. એટલા માટે તમે જોયું બેનો માથા ઓળશે ને, દિવસ હશે ને 3-4 વાગ્યા સુમારે માથા ઓળી લે. એટલે ઘરવાળા ભાઈ નોકરી ઉપરથી આવવાના, બની ઠણીને નવી હાડીયું પહેરીને તૈયાર બે, પણ સાંજે માથું ન ઓળવું. સૂર્ય હોય ને એ પહેલાં માથું ઓળવું, ઓળવું હોય તો, અને સવારે હરખું ઓળવું હોય તો કાંઈ વાંધો નથી. એટલે ઘરની અંદર ઝઘડા થાય એનું એક કારણ એ કે ઓલો નોકરી ઉપરથી આવ્યો હોય, ધુઆં ફૂવા હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય ને બેન માથું ઓળતા હોય, એટલે ઓલો ખીજાય જ ને. સમજાય, ઝઘડા સાયંકાળે ઘરમાં ઝઘડા શું કામ થાય, સમજાણું ને. ઓલો વાડીએથી ગાડું જોડીને કે ટ્રેક્ટર લઈને આવતો હોય, નીણ ઉતારવાની હોય ને ભેહું ને, સમજ્યા, અને એમાં ઓલા કે તેલ થઈ રહ્યું છે ડબો લેતા આવો, તૈયાર એમ કે તેલ ન હોય કાંઈ નહીં, ખીચડી આપી દે, હાલ શાક નથી ખાવું. ઝઘડામાં જ થાય. ઝઘડા ન થાય એના મૂળ છે ને આપણી પાસે જ હોય, માત્ર મૂળિયાને ગોતવાનું છે. એ મૂળિયાને ગોતી અને આપણે જીવન જીવીએ ને તો ઝઘડા ઓછા થાય. ન થાય એવું ને, થાય, ઓછા થાય. બહુ થતા હોય એના ઓછા થાય તો એ ઓછું, એ સારું કહેવાય. બહુ ઝઘડા થતા હોય એમાંથી ઓછા થાય તો સારું કહેવાય ને. હાથ કપાઈ જવાનો હોય ને એક આંગળી કપાઈ જાય ને આપણે જીવતા રહી તો એ ઓછી વાત છે, સારી વાત કહેવાય. આપણે એમ કહીએ ને કે હા એટલે જ પીત્યું, હાથ કપાઈ ગયો હોય તો મુશ્કેલ થાય, બે કપાઈ ગયો હોય તો હાવ જાય, પગ કપાઈ ગયો હોય તો મુશ્કેલી પાછી. એટલા માટે ઠાકોરજી એમ કહે છે કે પ્રભુનું ભજન કરવું, જીવનમાં સાત્વિકતા લાવવી, સાત્વિકતા પૂર્વક જીવવું, સત્ય બોલવા માટે પ્રયત્ન કરવો,
ધર્મ પાળવા માટે પ્રયત્ન કરવો, શિક્ષાપત્રીનો આદેશ પ્રમાણે જીવન જીવવા માટે પ્રયત્ન કરવો, શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન, એટલું જીવનની અંદર સુખ. શિક્ષાપત્રીની આજ્ઞા ન પાળવી, શબ્દ યાદ નથી આવતા, બુઢો થઈ ગયો ભાઈ. શિક્ષાપત્રીની આજ્ઞા ન પાળવી એટલું જીવનની અંદર દુઃખ. હાઉ સીધી સાદી ડેફિનેશન સુખ ને દુઃખની. હો, અને જે વૈષ્ણવો હોય ને એને આ શિક્ષાપત્રી એટલા માટે કહું છું કે આ વાંચવા જેવી છે. વિષ્ણુના અવતાર એનું ભજન કરે એને વૈષ્ણવ કહેવાય. એટલે આપણે એમ કે શ્રીનાથજીનું ભજન કરતા હોય ને અન્યાશ્રય થઈ જાય ને એવું ઘણા લોકોએ ગાલી દીધું ઠોઠું. એ અન્યાશ્રય બનાશ્રય કાંઈ નથી થતો. ઉપાસના તમે શ્રીનાથજીની રાખો, પણ શિક્ષાપત્રી વાંચવામાં નુકસાન નથી. કારણ કે ચારે બાજુથી વાંચો ને તો જ્ઞાન આવે, અને જ્ઞાનને ભક્તિનો ઓથ હોય ને ઉદ્ધવજીની જેમ તો અભિમાન ન આવે. કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ તું બ્રજમાં જઈને ગોપીઓને સલાહ આપજે ને, એને કહે કે કનૈયાને તમે ભૂલી જાઓ એટલે હું અહીંથી એને ભૂલી જાય. ઉદ્ધવ કે ગામડાની અભણ ગોપીઓ મારું તત્વજ્ઞાન સમજશે? ભાઈ તો મોટા વિદ્વાન થઈ ગયા, તત્વજ્ઞાન સમજીએ. કૃષ્ણને કહે, કૃષ્ણને સલાહ આપે. ભગવાન કે ઉદ્ધવ તું ગોપીઓને ગામડાની અભણ ગોપીઓ ન કહે. એ તો વેદોના વેદાંતના આચાર્યો છે ને એની પણ ગુરુ છે. અને વ્રજમાં જાય છે ઉદ્ધવજી, વ્રજમાં જાય છે ગોપીઓને ગુરુ કરીને પાછા આવે. ચાર છ દિવસ માટે ગયા છે ને છ મહિના રોકાય છે. આવો તો ગોપીઓનો ચમત્કાર છે. આ ગોપી એટલે કોણ? તમે અને હું. ગોપી ગોપીબતી ઇતિ ગોપી, ઇન્દ્રિયોને જે મહાત કરે છે, ઇન્દ્રિયોને જે કંટ્રોલમાં રાખે છે એ જ કૃષ્ણની ગોપી. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, ગોપ નામનો કોઈ પુરુષ નથી. આ તો સમાધિની ભાષા છે, આ તો શાસ્ત્રની ભાષા છે. ગોપી એટલે તમે અને હું. જે કૃષ્ણનું ભજન કરે, નિર્વાસ્તિક થઈ ભગવાનનું ભજન કરે ને એને ગોપી કહેવાય. પછી સહજાનંદની ગોપી હોય, સહજાનંદની ચૂંદડી ઓઢી હોય, કે કૃષ્ણ કાનુડાની ચૂંદડી ઓઢી હોય, પછી મીરા હોય કે નરસૈયો હોય, પછી હોય હું હોઉં કે તમે હો, આપણે બધા કૃષ્ણની ગોપી છીએ. અને જો ગોપી ન હોય ને તો આ સભાની અંદર બેસી ન શકે, આ શાસ્ત્રનું શ્રવણ કરી ન શકે. આપણો જીવાત્મા છે ને એ લાયક છે, માત્ર આપણે એની દ્રઢતા કેળવવાની જરૂર છે. ભગવાન મળ્યા, આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે. પણ આ ભગવાનનું વિશેષ ભજન કરી અને આપણું જે આત્યંતિક કલ્યાણ કહેવાય એની શોધ અને ખોળ કરવાની છે. કલ્યાણ થયું છે, સુખ મળે, સંસારની અંદર સુખ મળ્યું, ખાવાનું મળ્યું, બંગલો મળ્યો, મેળી મળી, પત્ની મળી, પુત્ર મળ્યો, આ સુખ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. પણ આત્યંતિક કલ્યાણ કરવા માટે આ જીવાત્માને આ દેહમાંથી છૂટો પડે ને ત્યારે લખ ચોરાસીના ફેરામાં નથી મોકલવો. એટલા માટે શ્રીહરિની શરણની ઉપાસનાપૂર્વકની ભક્તિ કરી મરણ પહેલાં જેમ પરીક્ષિત રાજાનો મોક્ષ થાય છે ને એમ આપણા જીવાત્માને શ્રીહરિની અંદર જોડી દેવો, એનું નામ આત્યંતિક કલ્યાણ. દેહ પડે ભલે, દેહને પડવું અવધિ પૂરી થાય, એ તો જવાનું તમારે ને મારે બધાને જવાનું. શ્રીજી મહારાજે દેહ ધાર્યો હતો ને, દેહનું વિલીનીકરણ ભગવાને 49 વર્ષે કર્યું. કળિયુગની અંદર ઉંમર ઘટતી જાય, દ્વાપરની અંદર ભગવાન 125 વર્ષ સુધી આ ભૂતલમાં રહ્યા, ત્યારની ઉંમર 125 વર્ષની, ઘટતી 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 અત્યારે 100 વર્ષની કહેવાય. એની અંદર આપણે 70-75, કાલે ઓલા ભાઈ આવે છે ને એના બાની ઉંમર 76 વર્ષની હતી, નાની ઉંમર કહેવાય. આની અંદર અત્યારે બેઠા છે 80-85ના. અમારે વિરજીભાઈથી 84 વર્ષના થયા, હજી કેવું ચાર ગામ હાલ્યું જવું તો હાલ્યું જાઉં ચાર ગાંવ સુધી બોલો. અને આજ 5-6 તો લાડવા ઉલાડી ગયા બપોરને, ક્યાંય ગયા વિરજીભાઈ? 5-6 તો બપોરના લાડવા ઉલાડી ગયા. મને લાગે હજી એને એમ થયું કે એક બે વધારે ખાવ, મારી પાસે બે બીજા વધારે ખાધા. જો આવું જોમ જોઈ શરીરની અંદર 84 વર્ષની ઉંમર છતાંય, અને ભગવાનનું ભજન બહુ કરે. ઓમ એમ લાગે નથી કરતા, પણ એકવાર અમે બે ભાઈ માસીયા ભાઈ છે, એકવાર બેઠા હતા ને, મને કે હુતા પહેલાં એટલા દેવનું નામ લે, એ બોલતા ગયા ને હું ગણતો ગયો, 24 થી વધી ગયા.
તો આમ ભજન કરતા હોય ને એનું શરીર સારું રહે, એનું મન સારું રહે, એનું જીવન સારું રહે, એનો સંસાર સારો રહે. કોઈ સંસારમાં ઘણીવાર એવું કંઈક અઘટિત બને ને તો ભગવાન તમને વિશેષ યોગ આપે ભજનનો. એટલા માટે ઠાકોરજીનું ભજન તમારે ને મારે આપણે બધાએ સમૂહમાં એકલા દર્શન ધ્યાન અર્ચન દાસત્વ ભક્તિ શું આરતી ઉતારવાની દીવો કરવાનો ઠાકોરજીને એના એના ગ્રંથો વાંચવાના શિક્ષાપત્રી વાંચવાની સત્સંગી જીવનની કથાઓ વાંચવાની અભય રાજાની શ્રીજી મહારાજની જે વાતો કરેલ છે ને એ વાંચવાની 84 વૈષ્ણવની વાતો 252 વૈષ્ણવની વાતો 16 ગ્રંથ વૈષ્ણવની અંદર 16 ગ્રંથ આ બધું વાંચવું સાહિત્ય મગજમાં આવે ભક્તિ દેવીને ભેગા રાખવા. ખાલી જો વાંચન કરીને ખાલી જ્ઞાન મેળવી લઈને એ ખાલી કિતાબી જ્ઞાન છે, એ કિતાબી જ્ઞાનથી મોક્ષ ન થાય. ભક્તિનો આશરો જોઈએ, મહાત્મય જ્ઞાને સહિત ભક્તિ. ભાગવત એટલે આ ત્રીજી વખત ડેફિનેશન કહું છું, નવા નવા આવ્યો હોય એને ટૂંકમાં ભાગવત. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. ભક્તિ આવે, જ્ઞાન આવે, વૈરાગ આવે, એમાંથી ત્યાગની વૃત્તિ આવે. ત્યાગ એટલે શું? જીવનની અંદરથી મમતા ત્યાગવી, મનની અંદરથી મમતા ત્યાગવી, મનને નિર્વાસનિક બનાવવું, શ્રીહરિની અંદર મનને જોડવું, એનું નામ ત્યાગ. ત્યાર પછી પ્રલંબાસુર એનો વધ ભગવાન કરે છે. પ્રલંબાસુર એટલે શું? એ નામનો એક રાક્ષસ હતો, એ એક રૂપક છે. પ્રભુએ પ્રલંબાસુરને હન્યો. અંતઃકરણની લાંબી વાસના, વાસના પછી ટૂંકી લાંબી એવું આ શાસ્ત્ર કેસ હોય. બહુ મમતા હોય એ લાંબી વાસના, થોડીક મમતા હોય અને ઓછી વાસના. ઘણા કોઈ આખા પાસે ગયો જ રોયા જ કરે ને રેડ્યા જ કરે ને દીકરાને ભણવા મોકલ્યો તો આંહોળા હુકાઈને આંખમાં, એ બહુ વાસના કહેવાય. અને ઘણા ક્યાંક દીકરો દૂર બહાર ગયો છે પણ સારું ભણવા ગયો છે ને, એ ઓછી વાસના કહેવાય. અંતઃકરણની લાંબી વાસનાઓ એને પ્રલંબાસુર કહેવાય. પ્રલંબાસુરનો ભગવાને નાશ કર્યો. કહેતાને કે અંતઃકરણની જે વાસનાઓ છે ને એને ભગવાને કીધું આપણે બધાએ છોડવાની, એટલે પ્રલંબાસુરનો નાશ થાય. ત્યાર પછી વેણુગીત આવે છે. વેણુગીત એટલે એની સંધિ તમે છૂટી પાડો ને, વ ઈ હણું, વ વત ઈ વત હણું, એટલે વેણું એવું થાય. સંધિ ભેગી થઈ જાય ને એટલે વેણું થાય. વ એટલે વિશ્યાનંદ, ઈ એટલે બ્રહ્માનંદ અને હણું એટલે તુચ્છ. વિશ્યાનંદ અને બ્રહ્માનંદ આ બંનેના આનંદ જેની આગળ તુચ્છ છે એ વેણું. વિશ્યાનંદ અને બ્રહ્માનંદ જેના આનંદ આની આગળ તુચ્છ છે એને વેણું કહેવાય. અને એનું જે વેણું ગીત છે એ વાંસળીનો અવાજ, કનૈયો વાંસળી વગાડે. પેલી વાંસળીની આપણે વાત કરી ને, ઉપનંદ કાકા ઝાડ ઉપર ચડાવ્યા ને વાંસળી લઈને નીચે ઉતર્યા ને કનૈયાએ વાંસળી વગાડી, કનૈયાએ એવી સરસ વાંસળી વગાડી ને તે બધા ખુશ 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 થઈ ગયા. બાજુમાં ઉભેલા ગોવાળીયાઓ કે કનૈયા તને તો આ કાકા કરતા હારી વાંસળી વગાડતા આવડી ગઈ. પણ ગોવાળીયાઓ ભૂલી જાય છે કાકા બાજુમાં ઉભા છે, કોઈનું અપમાન થાય એવું કરવું નહીં. ઘણી વખત બીજા કરતા આપણે હોશિયાર હોય ને તો ઓલા માણસને નીચો પાડવાનો કોઈ દિવસ પ્રયત્ન કરવો નહીં. ઘણા માણસ આમ ચર્ચા કરતા હોય ને પછી પોતાનો કક્કો મૂકે જ નહીં. મારી જે હોય તેમ કે તમે કયો છો વડીલી સાચી વાત છો એમ કરીને પછી, કારણ કે એને તમે કયો તમે ખોટું છે તે માને નહીં. અને તમારે જો ખોટો હશે ને તત બહુ કરશે, ખોટો હશે ને એ સાબિત કરવા માટે બહુ આમ આમ, એટલે આપણે તમે કયો છો વડીલ બરાબર છે. ગુરુકુળમાં હોતો ને તો શાસ્ત્રી મહારાજ એમ કહેતા મોટો માણસ હોય ને ખોટું બોલે ને એનો એને પાછો ન પાડવો, પણ ધીમેકથી પછી એકલો પડે ને તો એમ કહેવાનું કે તમે આ વાત કરતા તો એ મને સમજાણી નહીં, એટલે થોડુંક ખુલાસો કરો ને. એટલે બોલો એમ કહે કે ભાઈ ગપ્પો મારતો હતો એ વાત સાચી નહોતી, તો એક જવાબ આવી ગયો. અથવા એમ કહે કે ભાઈ વાત સાચી તમારી, મારે કહેવા શબ્દો કહેવામાં મારે ફેરફાર થઈ ગયો હતો પણ આ શબ્દની જગ્યાએ આ શબ્દ હતો એમ. સમાજની અંદર રીતિ વિવેક એની અંદર આપણને શીખવવામાં આવે કે મોટો માણસ હોય એનું અપમાન કરવું નહીં જાહેરમાં, એને ખોટું લાગી જાય ને ઘણીવાર આપણા ઉપર પછી વેરભાવ રાખે. સમજ્યા? દાખલા કે ભજધંધા ઓલા રૂપાલા આવ્યા છે ને, એણે ઓલા ધાનાણીના છોકરા એને હરાવ્યા હતા ને રૂપાલાના ચૂંટણીમાં હરાવ્યા હતા ને, ઘણાને ખબર છે.
હવે એ અત્યારે ભાજપના પ્રમુખ થઈને આવ્યા, સમજ્યા ને? હવે ઘણી વાર ઓલા છોકરા બીજી વાર ટિકિટ જોતી હોય તો આપે જ નહીં આપે, તો દુશ્મન આવડે રાખી હોય તો ઘણી વાર ન આપે, નકર આપી દે, સમજે? એટલે એના જેવું જ કહેવાનું મારું એ છે, કોઈને નીચો ગણવો નહીં. કોણ ક્યારે શું થાય છે, પેલા કેશુભાઈને રૂપાલાને ભળતું નહોતું, રૂપાલા ભાજપના પ્રમુખ થયા ને, એટલે કેશુભાઈએ ફેરવ્યું થોડું. એ કે ભાજપે તો દિલીપભાઈની પછી, આમને સૌરાષ્ટ્રે દિલીપભાઈની પછી ભાજપને એવો સરસ કાર્યકર આપ્યો છે રૂપાલા સાહેબને, વખાણ કર્યા, તાલીઓ પાડી. આ બધું અકીલામાં આવેલ ને વાંચે, બધા હોય ને ભાઈઓ, બધા કોમ્પ્યુટર ઓન કરીને અકીલામાં બધા વાંચે એટલે ખબર હોય. દરરોજનું દરરોજ રાજકોટનું અકીલા ને દરરોજ સમાચાર મળે, બે ચાર કલાક મોડા મળે, પણ અમેરિકા 10 કલાક પાછળ છે. 2-4 કલાક તો એ વહેલું કહેવાય ને, 10 કલાક પાછળ છે, સમજાય? એટલા માટે કોઈ દિવસ કોઈ માણસ સાથે બને ત્યાં સુધી દુશ્મનાવટ ન કરવી. કોઈને નકામો છે એવું ન ગણવું. કોના ભાઈ ક્યારેક ખુલી જાય ને કોણ હું બની જાય ને કોને ખબર? આમાં 80-90 વર્ષના હોય કોઈને ખબર છે કે બાજપાઈ કોણ હતો ને ક્યાં હતો ને કેવો હતો ને? હવે એ ભારતનો પ્રમુખ, આ વડાપ્રધાન બની ગયો લ્યો. અને બોલા અત્યારે જે સાહેબ છે કમાલ કેવા, હવે એ નમાઝ પડતા પડતા એવી ક્યાં પહોંચી ગયા લ્યો? કહેવાનું શું છે, કોઈ દિવસ કોઈને નકામો માણસ છે ને એમ કહેવું નહીં. આપણે એવું કહેવા જઈએ ને તો આપણા મનનું અભિમાન છે. એ નકામો એમ કહેશું ને તો આપણે એને 3 ગણા નકામ, 4 ગણા નકામે થયા. એટલે આપણી જાતને પણ નકામી નહીં કહેવા માટે, બીજાને હલકો પાડવો નહીં, નકામા કહેવા નહીં, ખોદણી કરવી નહીં, કામની કૂથળી કરવી નહીં, ઓટે બેસવું નહીં, તમાકુ ખાવી નહીં, ગુટકા ખાવા નહીં, પાન ખાવા નહીં, બીડી પીવી નહીં, દારૂ પીવો નહીં, વ્યભિચાર કરવો નહીં, જુગાર રમવો નહીં, આમલેટ ખાવી નહીં. ઘણા કુકડા ખાઈ લ્યો, એટલે વાઘરી હણકા મારીને લાવતા ત્યાં જઈને સન્માના ખાઈ આવ્યા. અરે ભલા માણા, આપણા દાંત તો જોવો, એ માંસ ખાવા જેવા નથી. સિંહ હોય ને એના 2 નીચેના 2 ઉપરના દાંત આમ જબરા જબરા હોય, આમ કરે તોડી નાખે, સમજ્યા? અને પગના નોર કેવા હોય, 1 ટન વજનની ભેંહ કે પાડો હોય ઉપર ઠેકડો મારીને આમ કરીને ચીરી નાખે ને તા બધી બેસી જાય, ગળું પકડીને ઢળતો જાય. નાનો એવું સિંહડું એ ભેંહને ઢળતો જાય, આખો 3 પગ હાકે, 2 પગથી આમ હાલે ને 2 પગ આમ રાખે, લાગ આવવો જોઈએ ને. હવે 1 ટન વજનની ભેંહને ઢળતો જાય, એ સિંહનું વજન 1 ટન ન હોય. આ જીવાત્મા સિંહની અંદર જાય તો સિંહ જેવો શક્તિશાળી થઈ જાય, હાથીના શરીરમાં જાય ને તો હાથીના જેવો જંગલમાંથી લાકડા ખેંચે એવો શક્તિશાળી થઈ જાય, અને બકરામાં જાય ને તો બકરાના જેવો ભીરું થઈ જાય. આ જીવ અનેક જન્મોથી ફરતો ફરતો, તમારો જીવ તમારી અંદર ને મારો જીવ મારી અંદર આવ્યો છે. હવે સહજાનંદી શરણાગતિ સ્વીકારી લઈ, કૃષ્ણ કન્યાનું શરણ લઈ, રામચંદ્રનું શરણ લઈ, શંકર ભગવાનનું શરણ લઈ, અથવા જે અનાદિ મહામાયા કહેવાય એના જે જે સ્વરૂપો છે ને, એવી કોઈ પણ માતાજીમાં, ખોડિયાર માતામાં જેનામાં તમને આનંદ હોય ને, જેનું ભજન કરવાથી તમારા હૃદયની અંદર ટાઢું થાય, આપણા હૃદયની અંદર ટાઢું થાય ને, એવા ભગવાનનું ઉપાસનાપૂર્વક ભજન કરી લેવું. આ કથાનો આખો હાર્દ જ છે કે ભાઈ એક જીવ, 2 જીવ, 3 જીવ ભગવાનને રસ્તે વળે, હોય તો વધારે વિશેષ ભજનની અંદર વધારો કરે, ન હોય તો આ કથા સાંભળી હોય ભવિષ્યમાં એમ થાય કે રસ્તો લીધા જેવો છે, એ આ કથાનું ફલશ્રુતિ ગણાય. આ કથામાં આપણો કોઈ સ્વાર્થ નથી, પૈસા અહીં ધરો એની સાથે મતલબ નથી, આપણે અનાજ આવે એ કે આપણે લેવા જ નથી. ઠાકોરજીનો મહિમા પ્રસરે, તમે સગાવાલા ગામના ભાઈઓ બહેનો માતાઓ, આપણે કુંકાવાની વસ્તી છીએ અથવા કુંકાવાના સગાવાલા છીએ, એટલે ગામના ગૌરવ રૂપે આપણું બધાનું શ્રેય થાય, શ્રીહરિ આપણા ઉપર રાજી થાય, શ્રીહરિ આપને પોતાના માર્ગનું ખુલાસાપૂર્વક માર્ગદર્શન કરે, એ જ આ કથાનો હેતુ છે. આ કથા આપણે એમાંથી લઈએ કે ન લઈએ, આજથી 5000 વર્ષ પહેલાં સુધીથી આ કથા થતી આવી છે, અને જ્યાં સુધી આ જગતની અંદર સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી વ્યાસ ભગવાન કહે છે કે આ ભાગવતની કથાઓ થતી જ આવશે.
ભલે રૂપાંતર થાય, જમાના પ્રમાણે રૂપાંતર થાય. ઘણા મન કે તમે વેદ વ્યાસનું ભાગવત કેમ નથી વાંચતા? હું કહું છું ભાગવતી ભાગવત, પછી વેદ વ્યાસનું હોય કે પછી ડોંગરેજીનું હોય, એમાં આ કોઈનું કંઈ ઘરનું ઉપજાવી કાઢેલું નથી. અને જે કથાઓ છે ને એ સેમ કથાઓ છે. ધ્રુવજીની કથા સેમ જ હોય, ભરતજીની કથા સેમ જ હોય, પણ એના જે રૂપક છે. અને પુનઃશ્ચરણ કરવાનું કારણ શું છે કે ભાઈ આપણે ભૂલી ગયા હોય તો થોડું તાજું થાય. અને તમારે જોવું, વિદ્યાર્થી છે ને, પરીક્ષા આપવા જશે ને તો વિદ્યાર્થી ઠેઠ સુધી વાંચતો જાય. પરીક્ષાના રૂમના બારણા પાસે ઊભો હોય, આ બે કદી ફોર્મ્યુલા જોઈ જાય, ત્યાં હાઇડ્રોજન બનાવવાનો પ્રયોગ હોય તેની અંદર હું હું જોઈ નામ જોતો જાય, સમજ્યા? કારણ કે તાજું રહીએ ને, તાજું રહ્યું એટલે પરીક્ષામાં સારી રીતે લખી શકે. વિદ્યાર્થીઓને એક સલાહ, આમાં વિદ્યાર્થીઓ બહુ ઓછા હશે, પણ એક સલાહ, વાંચો ને 10 વખત વાંચો, એના કરતાં 2 વખત વાંચો, 1 જ વખત વાંચો, પણ જે વાંચો છો ને એ આંખ્યું બંધ કરીને લખતા જાઓ. કારણ કે પેપર લખવાનું આવે ને ત્યારે એને ઓલું વાંચેલું ન દેખાય, પણ આંખ્યું બંધ કરીને જે મગજ એમ કે હાથને આવું લખ તો એ લખાશે. એટલા માટે વિદ્યાર્થીઓએ લખવાની પ્રેક્ટિસ કરવી, વાંચો, વાંચ્યા પછી આંખો બંધ કરીને લખવાની પ્રેક્ટિસ કરવી, અથવા આંખો ખુલ્લી હોય પણ બુકમાં જોયા વગર લખવાની પ્રેક્ટિસ કરવી. લખ્યા પછી વાંચેલું અથવા બુકમાં આપેલું તમારે સરખામણી કરવી કે કેટલું તમારામાં હરખું લખાણું, કેટલા ફેરફાર થયા. જે શબ્દોનો ફેરફાર થયો હોય ને એ શબ્દને ફરીથી 1-2 વખત વાંચવો અને ફરીથી ગોઠવવા પ્રયત્ન કરવો. બરાબર છે ને મકવાણાભાઈ? હે મકવાણાભાઈ, અમારી હારે ભણતા, અમે 2 એક ક્લાસમાં હતા. નગીનભાઈ ક્યાંય છે કે નથી આવ્યા? એક દિવસ દેખ્યા હતા. મેં કીધું અમારા ક્લાસમાં 15-16 વિદ્યાર્થી હતા, મેં કીધું બધાને મળવું છે આ વખતે, કોઈ દેખાતા નથી. ઓલા ભીખાભાઈ ભગતને કીધું, મેં કીધું ચુનીલાલ ક્યાં, અમરેલી છે? મેં કીધું સમાચાર મોકલજો, આવે આ બાજુ તો રિટાયર્ડ થઈ ગયો છે, પણ કોઈ આવે નહીં. ઓલા એક ભાઈ બેઠા, નામ ભૂલાઈ ગયું તમારું, હું ચશ્માવાળા, તમે આપણે હારે જતા કે નહીં? એ હોતે અમારી હારે હતા. એક ચુનીલાલ, ઓલા સંઘવાળાના મહેન્દ્ર શાંતિભાઈનો, એના ભાઈ જાય બેઠા, એ ભાઈ મહેન્દ્રભાઈ મારી હારે. પછી ઓલા મૂળજી બાપાના ભાઈ બાબુભાઈનો છોકરો શાંતિલાલ, એ અમારી હારે. પછી ઓલા વઘાસિયા, લક્ષ્મણ બાપા વઘાસિયાનો જયરામ, પછી હગરનો આપણે નગીન કહીએ ને, નગીન એ, પછી મજેઠિયાનો એકાદો છોકરો હતો, કાંતિ જોગ, 1 વર્ષ વાહે હતો મને લાગે, ઓલો ચંદુ અમારી હારે હતો. ઘણા 15-16 વિદ્યાર્થી અમે. એક બાબુ બાપા બસિયાનો ભીખો, હિપા બાપુ માસ્તરનો દેહો, પછી વલ્લભભાઈ શેઠનો દીકરો પ્રભુદાસ, વલ્લભભાઈ શેઠની 2 દીકરીઓ, અહીંયા ઓલા નંદલાલભાઈ વખારિયા છે એની 1 બેન, એક કાંતિભાઈ સાયકલવાળા છે એની 1 બેન અમારી ભેગા હતા, અને હિપા બાપુની 1 દીકરી. આટલી બહેનો અને આટલા ભાઈઓ અમે લોકો 1 ક્લાસમાં આદર્શ વિદ્યાલય કુકાવાવુ દેવળની અંદર જે સ્કૂલ હતી ને એની અંદર અમે ભણતા. 10 ધોરણ સુધી હતું, 9 ભણીને હું 10મા ધોરણમાં રાજકોટ ગુરુકુળમાં ગયો. અને મને ગૌરવ છે કે રાજકોટ ગુરુકુળમાં ભણવાનો મને ચાન્સ મળ્યો. શાસ્ત્રીજી પાસેથી મેં ઘણું શીખ્યું છે, સંતો પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું છે, અને આ લોક માટે જે મારા માર્ક આવવા જોઈએ એમાંય ભગવાને લાજ રાખી મજા આવી. એન્જિનિયર થઈ ગયો, અમેરિકા ભણવા ગયો, પછી ત્યાં રહી ગયો. અમેરિકા ભણવા ગયો તો પણ પછી ત્યાં રહી ગયો, સમજ્યા ને? અત્યારે 250 માણસોનું કુટુંબ છે, બધા મજા કરે, ખાય પીવે ને જલસા. પેલા લીલાબેને કીધું ને કે મહિનામાં 1 વખત કથા કરે, હાવ સાચી વાત છે. અમારા ગ્રુપમાં આવી ગયા, અને લીલાબેન જ્યારે અમારા ગ્રુપમાં આવ્યા ને ત્યારે હું અમારા ભત્રીજાની બોટલે રોમની અંદર હતો, એટલે અમારી ઘેરે આવવાનો, એમની પધરામણી કરાવવાનો અમને લાભ નથી મળ્યો, અમને વ્યક્તિગત એમ. બાકી લીલાબેન અમારા ગ્રુપમાં આવી ગયા, એમને અમેરિકાની અંદર યાત્રા કરી, ખરેખર વખાણવા જેવું છે. ખાસ કરીને બહેનોના માધ્યમની વાત કરીએ તો લીલાબેને બહેનોને એટલું બધું સત્સંગનો મહિમા, શિક્ષાપત્રીનો મહિમા એટલો બધો સમજાવ્યો છે કે મેં જેની જેની પાસેથી સાંભળ્યું ને એ લોકો બહુ ખુશ થયા છે એમના વિચરણથી. અમેરિકાની એમની મુસાફરી દરમિયાન
સત્સંગ વિચરણની ક્રિયા દરમિયાન ત્યાંના લોકો બધા બહુ ઇમ્પ્રેસ થયા છે, રાજી થયા છે. સહજાનંદનો સત્કાર્ય છે ને, ભગવાનને એમ કીધું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ પ્રગટ થાય. આ બે ખંડમાં તો થઈ ગયો, આ પૂર્વ ગોળાર્ધ ને પશ્ચિમ ગોળાર્ધ બેયમાં ભગવાનનું નામ આવી ગયું. શ્રીહરિના કેટલાય મંદિરો, કેટલાય હરિ મંદિરો, શિખરબંધ મંદિરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે વાર નહીં લાગે. સ્વામિનારાયણ કીધેલું હતું કે અમે તો અનંત કોટી મનવારો ભરવા માટે આવ્યા છીએ, મનુષ્યોના જીવાત્માઓ નહીં મળે ને તો કાદવને કીચડને વેલા ભરીને લઈ જાઓ. એટલા માટે આપણે બધાએ ભગવાનની બાહે ધરીનું અનુસંધાન રાખી અને ભગવાનનું ભજન કરવામાં પાછી પાની ન કરવી, મોળા ન પડવું, પાણીમાં બેસી ન જવું, હિંમત રાખવી. સહજાનંદી સિંહ એમ કહેવામાં આવે છે. સહજાનંદી સિંહ, સિંહના જેવી ગર્જના હોવી જોઈએ, સિંહના જેવી હિંમત હોવી જોઈએ, સિંહના જેવી કેશવાળી હોવી જોઈએ. આ રીતે ભજન કરવાથી શ્રીજી મહારાજ આપણા ભજનની અંદર ભળે છે. ભગવાને બહુ સહેલું કર્યું. કળિયુગમાં કીર્તન ભક્તિ, માત્ર કીર્તન ભક્તિ કરો ને તોય કલ્યાણ થાય. તપ કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી. કરો તો સારી વાત છે, પૈસા હોય, ઈચ્છા હોય, આવા મહાયજ્ઞ કરો તો સારી વાત છે. બધા લોકોને સાથમાં બેસીને સત્સંગ થાય, પ્રસાદરૂપી ભોજન કરાય, બહુ આનંદની વાત છે. પણ નહીતર માત્ર અને માત્ર એક કીર્તન ભક્તિ આપણે કરતા હોય ને, એ બાળકાનોડાના ચરિત્રો, ઘનશ્યામના ચરિત્રો, રામ રામ રામના શ્યામ અને ઘનશ્યામ એના ચરિત્ર તમે ગાવ ને, દિલની અંદર ટાઢું થઈ જાય. સવારમાં પ્રભાતિયા આવતા હોય, આપણું દિલ ખુશ થઈ જાય. હો ભાઈ, ઉઠતા હોય, નાવા જતા હોય, કીર્તન વાગતા હોય, પછી ભલે ગમે ગાતો હોય, પણ બાળકાનોડાના, સહજાનંદ સ્વામીના, ઘનશ્યામ મહારાજના, કૌશલ્યાના, જયા રામના કીર્તનો ગવાતા હોય ને, દિલની અંદર ખુશ થઈ જાય. આ ખુશી કાયમ રાખવા માટે, આ ખુશી કાયમ રાખવા માટે આપણે અત્યંતિક કલ્યાણ કરવાની જરૂર છે. એના માટે આપણે શ્રીજીનું શરણ સ્વીકારવાની જરૂર છે. વ એટલે વિષયાનંદ, બ એટલે બ્રહ્માનંદ, અને હણું એટલે તુચ્છ. વિષયાનંદ અને બ્રહ્માનંદ આ બંનેના આનંદ જેની આગળ તુચ્છ છે, એવો વેણું વેણું ગીત ભગવાને વેણું ગીત ગાયું છે ને, બધાને આનંદ આનંદ કરાવી દીધો છે. વાંસળી છે ને, એ નાદ બ્રહ્મની ઉપાસના છે. વાંસળી જ્યાં સુધી ન સંભળાય ત્યાં સુધી કનિયાના દર્શન થતા નથી. કનિયાના દર્શન માટે વેણુંને જ સાંભળવો જોઈએ. વેણુ નાદ એટલે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ પહેલા આવે છે, ત્યાર પછી પરબ્રહ્મ આવે છે. નાદ બ્રહ્મ પ્રથમ આવે છે, ત્યાર પછી પરબ્રહ્મ આવે છે. આપણે પરબ્રહ્મને પામવું છે. આપણે કનિયાની ગોપી થઈ અને આપણે કનિયાનું જે ગોલોક છે એની અંદર જવું છે, અને ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે એ ગોલોકના મધ્યની અંદર છે. ભગવાનનું અક્ષરધામ ગોલોકના મધ્યની અંદર છે. ડાબલીની અંદર ડાબલીન, એની અંદર ડાબલીન, એની અંદર ભગવાન. આપણું આ શરીર છે એની અંદર વાસના છે, આંતરડા છે, રુધિર છે, માઉસ ને પેશીઓ છે, એની અંદર હૃદય છે. હૃદયમાં એવું છે, હૃદયની અંદર ઠાકોરજી બેઠો છે. પાંચ વાગવાનો સુમાર થયો છે. આજે આપણે ગિરિરાજ ઉત્સવ મનાવવાનો છે. ભાઈઓ પાછળના બેકગ્રાઉન્ડની અંદર તૈયારીઓ કરે છે, એમનો સિગ્નલ આપણને મળે એટલે આપણે એ ઉત્સવ ઉજવીશું. એ દરમિયાન આપણે આ કૃષ્ણની કથા ચાલુ રાખીએ. વેણુ ગીત છે ને, એ બાલ, યુવાન, વૃદ્ધ દરેકને આનંદ આપે છે. ગોપીઓને આનંદ, ગાયોને આનંદ, વાછરડાઓને આનંદ, સર્વને આનંદ આપે છે. વેણુ ગીતની અંદર જુદી જુદી ગોપીઓ છે ને, જુદા જુદા સવાલ કરે છે. ગોપીઓ અંદર અંદર વાતો કરે છે, હે સખી, આંખોવાળાના જીવનની અને આંખોની અમે
એટલી સફળતા માનીએ છીએ કે શ્યામ સુંદર કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગોપાલ મિત્રો સાથે ગાયોને હાંકી અને વનની અંદર જાય છે, સાંજના પાછા વળે છે. એમના હોઠ ઉપર વાંસળી ધારણ કરેલી છે. પ્રેમ ભરી દ્રષ્ટિ અમારી તરફ જ્યારે કનિયો કરે છે ને, એ સમયે અમારા સુખની અવધિ રહેતી નથી. મુખની માધુરીનું પાન કરતા જ જઈએ, કરતા જ રહીએ એવું ભાસ થાય છે. એવી ભગવાનના નામની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના વેણુધારી રૂપની અંદર અમને એવી મમતા થાય છે. આવા શ્રીકૃષ્ણના જેને દર્શન કર્યા છે ને, એવોને આંખનું ફળ મળે છે. એમ કહેવાય, એની આંખો કૃતાર્થ થઈ ગઈ એવું કહેવાય. નેત્રની સફળતા શ્રીકૃષ્ણના દર્શનથી, તેમજ તમામ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણના કામકાજમાં જોડાય એટલે દેહની સફળતા. મનુષ્યનો દેહ, એની સફળતા કેમ થાય? આંખની સફળતા કેમ થાય? કાનની સફળતા કેમ થાય? તો કે ભગવાનના ગુણગાન સાંભળવા, જોવા, દર્શન કરવા, ભગવાનનો ક્રિયાઓ કરવી, સેવા કરવી, ભગવાનને પરિશ્રમ ન પડે એવા પ્રયત્ન કરવા, એટલે આપણું મનુષ્યનું જીવન સફળ. હે સખી, કનિયો વાંસળી વગાડે છે તે તું સાંભળ, આ વાંસળી નથી, આ તો કૃષ્ણની પટરાણી છે એવું મેં સાંભળ્યું છે. અને વાંસળીના જુદા જુદા જે કથાના રૂપક એ મેં બપોર પહેલે તમને થોડી વિશેષ ડિટેલમાં કીધા છે, એટલે અત્યારે આપણે એની ડિટેલ નહીં લઈએ અને કથા આપણે આગળ ચલાવીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,